बंधिया मोह पास में कस कर बंधो ओ बंधिया मोह पास में कस कर हे बंधिया मोह माया में कस कर दुख पाए नाथ खने नंदलाल सवरिया मेरे नंदलाल सवरिया मेरे मेरा कोई ना सहारा बिन तेरे नंदलाल सवरिया मेरे कोई ना सहारा बिन तेरे नंदलाल हम दीनहीन संसारी हम दीनहीन संसारी एक आशा नाथ तिहारी ओ एक आशा नाथ तिहारी एक आशा नाथ तिहारी ओ एक आशा चरण कमल के चेहरे तेरे चरण कमल के चेहरे तेरे चरण कमल के चेहरे तेरे चरण कमल के चेहरे नंदलाल सवरिया कोई ना सहारा बिन तेरे नंदलाल सवरिया मेरे कोई ना सहारा बिन तेरे नंदलाल सवरिया मेरे Thank you.
बिन रहन चैन नहीं आवे, ओ बिन रहन चैन नहीं आवे, ओ दिन रहन चैन नहीं आवे, ओ दिन रहन चैन नहीं आवे, एक तेरी याद सतावे, नंदलाल सवरिया मेरे, ओ नंदलाल सवरिया मेरे, मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सवरिया मेरे, मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama कृष्ण हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे, हरे कृष्ण राधे। नमः ॐ विष्णुपादाय,
कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नितिना नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे Thank you.
गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद
भक्ति भवती
ગણેષ્ઠકમ કૃષ્ણાય વાસુદેવાય કૃષ્ણાય દેવકી નંદનાય ચ દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે હરે રામ રામ હરે હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે કૃષ્ણ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવત સત્ર દિવસ 3 દ્વિતીય સત્રમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. પ્રથમ સત્રમાં શ્રી વિદુરજી દ્વારા સૃષ્ટિ વિષયક જિજ્ઞાસા અને એવો જ પ્રશ્ન શ્રી પરીક્ષિત મહારાજ દ્વારા સુખદેવ ગોસ્વામીને કરવામાં આવ્યો, જેના ઉત્તરમાં સુખદેવ ગોસ્વામીએ ભગવાનથી લઈ અને બ્રહ્માજી સુધી, બ્રહ્માજીથી લઈ અને આ વર્તમાન સૃષ્ટિમાં જે કાંઈ તત્વો છે એનું સ્મરણ કર્યું. સૃષ્ટિનો મૂળ ક્રમ જે છે એ કર્મ છે. પ્રત્યેક જીવ પોતપોતાના કર્મ અનુસાર વારંવાર ઉત્પન્ન અને લય થવાવાળી આ સૃષ્ટિમાં જન્મ ગ્રહણ કરતા રહે છે, પુનઃ મરણ ધર્મ અને પ્રાપ્ત થાય છે. પણ આ બંનેની મધ્ય ભગવદ ભક્તિ એકમાત્ર સુરક્ષિત માર્ગ છે આ સંસારથી નીકળવાનો. એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ જે છે એણે ભગવાનનો આશ્રય લેવો જોઈએ. શ્રી વિદુરજી જીવોના સુખના વિષયમાં પ્રશ્ન કરે છે કે લોકો સુખ ચાહે છે પણ સુખી થતા નથી, તો આનું કારણ પણ કર્મ છે. સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ અનુસાર સમયાંતરે જીવ પોતાના કર્મનું ફળ ભોગવતો રહે છે. આ કર્મ બંધનને જો ક્ષીણ કરવું હોય તો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ભગવાનની શરણાગતિ. જે જીવ ભગવાનને શરણાગત છે, ભગવાનની કૃપાથી
આ સંસાર સાગરને બહુ સરળતાથી પાર કરે છે. એટલા માટે કે બધા જીવોનું લક્ષ્ય જે છે કેવલ ભગવાન છે. આ તત્વ જે સમજે છે એ આ જગતમાં રહીને પણ સુખ ભોગવે છે, અને જે આ તત્વને જાણતા નથી સુખી થવા માટે અનંત પ્રયાસો કરે છે છતાં સુખ આવતું નથી. શ્રી વિદુરજી દ્વારા કાળના વિષયમાં પ્રશ્ન કરવામાં આવ્યો, જેનો ઉત્તર આપતા શ્રી મૈત્રેય ઋષિ કાળનું વર્ણન કરે છે કે જે સમય સૌથી કિંમતી વસ્તુ છે આ જગતમાં. ગમે એટલું ધન આપો છતાં એને પાછો ન મેળવી શકાય આ સમય છે. એક વાર ગયા પછી જે વીતેલી ક્ષણ ફરીથી પાછી આવતી નથી આ સમય છે. અનંત ધનનો ઉપયોગ કરીએ છતાં એક ક્ષણને પણ પાછી લાવી શકાતી નથી. જેટલો કિંમતી છે એટલો સૂક્ષ્મ પણ છે. શ્રી મૈત્રેયજી પરમાણુથી લઈ અને સંવત્સર સુધીના સમયનું વર્ણન કરે છે. બે પરમાણુથી એક અણુ બને છે, ત્રણ અણુથી એક ત્રસરેણુ, એક ત્રસ ત્રણ ત્રસરેણુ ભેગા થાય એટલે એક ત્રુટિ, એનાથી સો ગણો સમય વેધ, વેધના ત્રણ ગુણા એટલે કે ત્રણ વેધનો એક લવ, ત્રણ લવનો એક નિમેષ, આંખ પલકારો મારે એટલા સમયને નિમેષ કહેવામાં આવે છે. તમે જુઓ સમયની સૂક્ષ્મતા જે ભાગવત વર્ણિત કરે છે, આજનું વિજ્ઞાન વિચાર પણ ન કરી શકે સમય આટલો સૂક્ષ્મ પણ હોઈ શકે. કારણ કે નેનો સેકન્ડ માઇક્રો સેકન્ડથી આગળ હજી પહોંચ્યા જ નથી. ત્રણ લવનો એક નિમેષ, ત્રણ નિમેષની એક ક્ષણ, પાંચ ક્ષણની એક કાષ્ઠા, પંદર કાષ્ઠાનો એક લઘુ, પંદર લઘુકાની એક નાડિકા અને બે નાડિકાનું એક મુહૂર્ત હોય. આપણે જે શુભ કાર્યો માટે મુહૂર્ત જોઈએ છીએ એ મુહૂર્તનો સમય છે બે નાડિકા, અને છ નાડિકાનો એક પ્રહર હોય. દિવસમાં ચાર પ્રહર, રાત્રિના ચાર પ્રહર, એમ કુલ 24 કલાકના મનુષ્યના દિવસ અને રાત્રિ હોય છે. એટલે એક પ્રહરનો સમય થયો 3 કલાક. 15 દિવસનો એક પક્ષ, એવા બે પક્ષ છે, શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ, અને બે માસની એક ઋતુ છે, હેમંત શિશિર ગ્રીષ્મ વસંત ઇત્યાદિ. છ માસનો એક અયન, અને આવા બે અયન મળે એટલે દેવતાઓનો એક દિવસ અને એક રાત્રિ થાય. એટલે મનુષ્યના 365 દિવસ એ સ્વર્ગલોકની અંદર રહેવાવાળા દેવતાઓનો એક દિવસ છે. મનુષ્યલોકમાં 100 વર્ષનું આયુષ્ય માનવામાં આવે છે મનુષ્યનું, પણ ફાસ્ટ યુગની અંદર આપણી લાઈફ બહુ ફાસ્ટ થઈ ગઈ ને, એટલે મૃત્યુ પણ ફાસ્ટ થઈ ગયું. પહેલા ટેકનોલોજી નહોતી, સાયન્સ નહોતું જ્યારે લોકો 100 વર્ષ જીવતા. ટેકનોલોજી લાવ્યા આપણે, હાઈ સુપર સ્પીડ લાઈફ, તો મૃત્યુમાં પણ સ્પીડ આવી 60-70 વર્ષ એટલે ખતમ, અને હજી આ સ્પીડ ઘટતી જશે. 50 વર્ષ, 40, ભાગવત તો કહે છે કળિયુગના અંતમાં 20 વર્ષનું આયુષ્ય હશે મનુષ્યનું, ખાલી 20 વર્ષ. જીવે 100 વર્ષ, પણ શાસ્ત્ર વિરુદ્ધ જીવવાનું ચાલુ કર્યું ને,
એટલે 100 માંથી 60 તો આપણે લાવી જ દીધું છે, 20 પહોંચતા વાર નહીં લાગે. આપણે શાસ્ત્ર અનુસાર યદિ કોઈ જીવન જીવે તો 100 વર્ષ જીવી શકે. તો આપણા 365 દિવસ દેવતાઓનો એક દિવસ છે, અને એટલા માટે આપણે વર્ષમાં એકવાર પિતૃઓને શ્રાદ્ધ આપતા હોઈએ છીએ. ઘણીવાર મોર્ડન સાયન્સના લોકો આપણને પ્રશ્ન કરે છે કે તમે પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરો છો તો પછી વર્ષમાં એક જ વાર ખાવાનું આપો છો, તો શું આખું વર્ષ તમારા પિતૃઓ ભૂખ્યા રહે છે? પ્રશ્ન લોકો કરે છે. પણ રિયાલિટી છે કે 365 દિવસ આપણા એટલે દેવતાઓનો એક દિવસ, એટલે આપણે વર્ષમાં એકવાર શ્રાદ્ધ કરીએ એટલે આપણા પિતૃઓને વર્ષમાં એકવાર ભોજન પ્રાપ્ત થાય, અને પ્રતિ વર્ષ શ્રાદ્ધ કરીએ તો એને પ્રતિદિન ભોજન પ્રાપ્ત થાય. વૈદિક શાસ્ત્રોની અંદર કોઈ કમી નથી, વૈદિક શાસ્ત્રોનું ગણિતમાં એમાં કોઈ કમી નથી, પરિપૂર્ણ છે આ બધું. પણ ક્યારેક ક્યારેક એવું બને કે અજ્ઞાનવાળી બુદ્ધિ જ્યારે આને પકડી ન શકે ત્યારે લોકો આને અંધશ્રદ્ધાનું નામ આપી દે છે. શ્રાદ્ધ કરવું એ અંધશ્રદ્ધા નથી, આ પણ એક વિજ્ઞાન છે. પણ હવે કોઈની સમજમાં નથી આવતું ત્યારે એને સીધું અંધશ્રદ્ધાનો સિક્કો મારે, એને કોઈ પરંપરા વેદની જ્યારે સમજમાં નથી આવતી તો આપણે એને અંધશ્રદ્ધા કહીને છોડી દેતા હોઈએ છીએ. પણ રિયાલિટી એવી છે કે વૈદિક શાસ્ત્રોમાં લખેલી કોઈ પણ વાત અંધશ્રદ્ધા નથી. બની શકે આપણું મન આપણી બુદ્ધિ ત્યાં સુધી ન પહોંચતી હોય, તો એને સમજવાનો પ્રયાસ કરો કે આવું શા માટે છે. ઋષિમુનિઓએ કોઈ વાતો શાસ્ત્રોમાં લખી છે તો આનું કારણ શું છે? અને જો આ નહીં સમજીએ તો પછી કોઈ વિધર્મી આવીને આપણને બતાવશે, જો આ તમારા શાસ્ત્રોમાં અંધશ્રદ્ધા છે, અને આપણે માનવું પડશે અને આપણે માનીએ પણ છીએ. વિદેશમાં બેઠેલો કોઈ વૈજ્ઞાનિક કોઈ સાયન્ટિસ્ટ એમ કે તમારા ગ્રંથોમાં લખ્યું છે એ અંધશ્રદ્ધા છે, તો વગર તર્કથી આપણે સ્વીકારી લઈએ છીએ. વિચાર કરો, આપણને વ્યાસદેવ ઉપર ભરોસો નથી, સુખદેવ ગોસ્વામી ઉપર ભરોસો નથી, પણ પશ્ચિમના કોઈ વૈજ્ઞાનિક ઉપર એટલો ભરોસો છે કે એણે કીધું એટલે ફાઇનલ જ હોય. આજે સમાજમાં જે શાસ્ત્ર પ્રત્યે જે દુર્ભાવના ફેલાણી છે આનું કારણ શું છે? વિજ્ઞાન ઉપરનો આંધળો વિશ્વાસ. વિજ્ઞાનની અનેક થિયરીઓ એવી છે જેને અત્યારે ખોટી સિદ્ધ કરી શકાય, જેનું પ્રમાણ આજ સુધી નથી મળ્યું, છતાં પણ આપણે ફોરવર્ડ એજ્યુકેટેડ દેખાવાના ચક્કરમાં એવું ખોટું વિજ્ઞાન સ્વીકારવા તૈયાર છીએ. પણ સંપૂર્ણ વિજ્ઞાનથી પરિપૂર્ણ આ સનાતન ધર્મ આ શાસ્ત્રોને માનવા તૈયાર નથી. જો શાસ્ત્ર માટે આપણે પ્રમાણો આપવા પડે છે, વિજ્ઞાનના પ્રમાણ કોઈએ માંગ્યા છે? સ્કૂલોમાં કોલેજોમાં જે પાઠ્યપુસ્તક જે વિજ્ઞાનની થિયરીઓ ભણાવવામાં આવે છે આ સાચી છે કે ખોટી છે આનું પ્રમાણ માંગ્યું છે ક્યારેય કોઈ? જે વૈજ્ઞાનિકે લખ્યું છે એને તમે ઓળખતા નથી, આચાર્યો છે, આપણને એમાં ભરોસો નથી અને આમાં પ્રશ્ન ઉઠાવતા હોય. આજે તમે જો સૌથી વધારે ચર્ચા હિન્દુ ધર્મના શાસ્ત્રો ઉપર જ થાય છે. ક્યાંય પણ ડિબેટમાં પ્રશ્ન પણ આવે, રામચરિત માનસમાં આવું કેમ લખ્યું છે, ભાગવતમાં કેમ લખ્યું છે, લોકો આની ઉપર પ્રશ્ન ઉઠાવે છે. પણ આ લોકો એટલા બધા આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ દોરંગા છે, એને કયો કુરાન ઉપર પ્રશ્ન ઉઠાવો તો નહીં કરી શકે. બાઇબલ ઉપર પ્રશ્ન ઉઠાવો નહીં કરી શકે, કેમ? કારણ કે ગળું કપાઈ જાય, એને બીક લાગે, અને ડર છે એટલા માટે ત્યાં કોઈ વાત નહીં કરે. અને હિન્દુ ધર્મમાં સહિષ્ણુતા છે,
એને ખબર છે અહીંયા તો કોઈ કઈ કહેવાનું નથી, તો અહીંયા મજાક ઉડાવો જેટલી ઉડાવ્યો એટલી. કોઈ ભગવાનની મજાક ઉડાવે, કોઈ દેવી દેવતાઓની મજાક ઉડાવે, કોઈ હિન્દુ ધર્મ શાસ્ત્રોની મજાક ઉડાવે, આ બધું અહીંયા થાય. પણ આ જ કામ કરવાનું જો બીજા ધર્મ માટે એને કહેવામાં આવે ને તો બધી હવા નીકળી જાય. તો આવા જે ડબલ રોલ ચરિત્ર જે માણસો છે એ ધર્મ માટે સૌથી મોટો ખતરો છે. અને સારી મૂળ વાત એ છે કે આવા લોકોને ક્યારેય સાંભળવા જોઈએ નહીં, આને કોઈ મહત્વ આપવાની જરૂર નથી. માની લો કોઈ વ્યક્તિ આવીને એમ કે ભગવદ્ ગીતામાં લખ્યું છે એ બરાબર નથી, તેને કહી તું છો કોણ? ગીતા ઉપર બોલવા વાળો યોગ્યતા શું છે? આવા લોકોને વધારે હવા એટલે મળે, લોકો એને સાંભળે એટલે. મારા સુરતમાં એક નેતા હતો, બહુ ગીતાનો વિરોધ કરતો, ખોવાઈ ગયો. પણ આ બધા એક સ્ટંટ છે લોકોને ભ્રમિત કરવા માટે. પણ ખરેખર આપણું શાસ્ત્ર એટલું દિવ્ય છે કે આવા લોકો એને શું ગલત સિદ્ધ કરશે. દુનિયાની સૌથી મોટી રિસર્ચ કંપની છે નાસા, ઋગ્વેદ ઉપર રિસર્ચ કરે છે. તમે બતાવો દુનિયામાં કોઈ અન્ય ધર્મના ગ્રંથો ઉપર ક્યાંય રિસર્ચ થયું હોય તો. કારણ કે રિસર્ચ કરવા જેવું કઈ છે જ નહીં, એમાં કોરી વાર્તાઓ છે. પણ સંપૂર્ણ વિજ્ઞાનથી સંમત યદી કોઈ ધર્મ છે તો એ કેવલ સનાતન ધર્મ છે. આનાનું પ્રમાણ શું છે? રોડ ઉપરથી 10 રૂપિયાનો પંચાંગ લઈ લ્યો અને આજથી 50 વર્ષ પછી સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ ક્યારે થવાનું છે આનો એક્ઝેક્ટ ટાઈમ તમને 10 રૂપિયાના પંચાંગથી મળે. અને આ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણનું સંશોધન કરવા માટે નાસા લાખો અરબો ડોલર ખર્ચ કરે છે, જે કામ ભારતમાં 10 રૂપિયામાં થાય. આ સનાતન ધર્મ છે. પણ જ્યારે આપણે આપણા ધર્મને ઓળખતા થશું, સમજતા થશું, લોકોને જવાબ આપતા થશું, ત્યારે આવા પ્રશ્નો ઉઠતા બંધ થશે. શ્રાદ્ધના વિષયમાં ઘણીવાર લોકો કે તમે તો તમારા પિતૃ હારે બહુ અન્યાય કરો છો ભાઈ, વર્ષમાં એક જ વાર ભોજન આપો છો. હવે બિચારે ભાગવત વાંચ્યું નથી એટલે જવાબ શું આપે? નહીતર કે આપણું એક વર્ષ એટલે દેવતાઓનો એક દિવસ છે, અને આપણા એક વર્ષનું એક શ્રાદ્ધ એટલે દેવતાઓના લોકમાં પિતૃલોકમાં પિતૃદેવતાનું એક દિવસનું ભોજન છે. આપણે સમજાવી શકીએ, પણ સમસ્યા ક્યાં છે? આપણે જ ધર્મને સમજતા નથી તો આપણે બીજાને કેવી રીતે સમજાવશું? પછી તો એની હામાં હા મિલાવી પડે. હા ભાઈ, અમારા ધર્મમાં તો બધું આવું છે, કંઈ ક્લિયર નથી, કાંઈ બધું ગોળ ગોળ જલેબી જેવું. જલેબી જેવું ધર્મમાં નથી, તારા મગજમાં છે. કારણ કે સમજ્યા નથી તો શું કરે? હરેક વસ્તુનું એક કારણ છે. કારણ વગર કોઈ વસ્તુ શાસ્ત્રમાં લખવામાં નથી આવી. પણ એ કારણને આપણે જાણતા નથી એટલે આપણને અંધશ્રદ્ધા લાગે. તો કોઈ પણ વસ્તુ માટે એક નિશ્ચિત કારણ હોય છે, અને એ કારણને જાણી લેવાથી એમાં આપણી શ્રદ્ધા થાય છે. આજે તમે જો હું જોઉં છું અહીંયા ઘણા લોકો કથામાં બેઠા હોય ત્યારે માળા કરે છે. ઘણી બધી કથાઓમાં થતું હોય
ખબર ના હોય એટલે કે કથા સાંભળતી વખતે માળા ના કરવી જોઈએ. બેમાંથી એક કામ થાય, ક્યાં તો કથા સાંભળી શકો, ક્યાં માળા કરી શકો. કારણ કે આપણી પાસે મસ્તક એક જ છે, ધ્યાન એકમાં રહેશે. પ્રભુપાદ કહેતા જેને બે માથા હોય યા બે કામ એકારે કરીએ, કે એક મસ્તકથી જપ કરે, એક મસ્તકથી કથા સાંભળે. કારણ કે બંને પ્રતિ અપરાધ થાય છે. જો ધ્યાનપૂર્વક જપ ન કરવા એ પણ એક અપરાધ છે પદ્મ પુરાણ અનુસાર. અને તમારું ધ્યાન કથામાં પણ નહીં રહે, જપમાં પણ નહીં રહે, તો તમે ભાગવતનો પણ અપરાધ કરો છો, નામનો પણ અપરાધ કરો છો. આ નિયમ છે પણ જાણકારી નથી. તમે મોસ્ટ ઓફ કથાઓ જોઈ લો, ટીવીઓમાં લાઈવ કથાઓ આવતી હોય તો અનેક શ્રોતાઓ હાથમાં જપમાળા લઈને કથા સાંભળતા હોય. સંભવ જ નથી આ. પણ એક રીઝન છે, યા તો કથા સાંભળો યા જપ કરો. પણ ચાલી રહ્યું છે, કારણ કે જે કાર્ય કરીએ છીએ એનું કારણ નથી સમજતા, અને એટલા માટે એની વિધિ પણ બરોબર હોતી નથી. જો કોઈ પણ કાર્ય વિધિપૂર્વક કરવું હોય, અને વિધિપૂર્વક જ હોવું જોઈએ, તો એના માટે જરૂરી છે કે કારણને સમજો અને પછી કરો, જેનાથી એનું ઉચિત ફળ પ્રાપ્ત થઈ શકે. તો મનુષ્યોનું, પિતૃલોકનું, દેવતાઓના આયુષ્યનું વર્ણન કરી ત્રિલોકીની બહાર રહેલા જે જ્ઞાનીઓ છે એના આયુષ્યનું વર્ણન કરતા મૈત્રેયજી કહે છે, ચાર યુગ છે, સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી. સતયુગમાં 4000 દિવ્ય વર્ષ હોય છે અને 800 સંધ્યાના વર્ષ હોય છે. આ મળીને ટોટલ થાય 4800. આ 4800ને 365 વડે ગુણા કરવામાં આવે એટલે સમય આવે 17,28,000 વર્ષ. આટલો સમય સતયુગનો છે. દિવ્ય વર્ષ શું છે? જે દેવતાઓના વર્ષ છે. અને સંધ્યા વર્ષ, બે યુગોને જોડતો જે સમય છે એને સંધ્યા કહેવામાં આવે છે. તો જેટલા દિવ્ય વર્ષ હોય એના બે ગુણા શતાંક સંધ્યાના વર્ષો હોય. 4000 દિવ્ય વર્ષ છે તો એના સંધ્યાના વર્ષ થશે 800. ત્રેતાયુગમાં 3000 દિવ્ય વર્ષ છે એટલે સંધ્યાના વર્ષ થયા 600. જો આ કેવી રીતે આવે છે તો જેટલા 1000 વર્ષ છે એનાથી બમણા 100 ઈ સંધ્યા અને સંધ્યાના અંશમાં હોય. તો 3000 છે તો એના બમણા 100 વર્ષ થશે 600. 3600 વર્ષ થયા ત્રેતાયુગના. આપણા વર્ષોની અંદર એની જ્યારે ગણતરી થાય તો ત્રેતાયુગ થશે 12,96,000 વર્ષ. પછી દ્વાપર જેમાં 2000 દિવ્ય વર્ષ છે તો એના સંધ્યા વર્ષ થયા 400 એટલે 2400 વર્ષ થયા. અને 2400 વર્ષના મનુષ્યના વર્ષ થશે 8,64,000 વર્ષ. અને કળિયુગ જેના 1000 દિવ્ય વર્ષ છે, સંધ્યાના વર્ષ છે 200 એટલે 1200 વર્ષ થયા કળિયુગના. અને આ 1200 વર્ષ મનુષ્યના વર્ષોમાં થશે 4,32,000 વર્ષ. આ ચાર યુગોનો સમય છે. 4,32,000 વર્ષ કળિયુગના, 8,64,000 વર્ષ દ્વાપરના, 12,96,000 વર્ષ ત્રેતાયુગના અને 17,28,000 વર્ષ સતયુગમાં હોય. તો કળિયુગમાં હજી 5100 વર્ષ ઉપર થોડા વર્ષો ગયા છે 4,32,000માંથી, બાકીનું બાકી છે કળિયુગનો ટાઈમ હજી. આ ચારેય યુગોનો સમય
43 લાખ 20,000 વર્ષ થાય, ચારે યુગને ભેગા કરો એટલે 43 લાખ 20,000 વર્ષ. એને એક ચતુર્યુગી કહેવામાં આવે, ચારે યુગનો જે સમય છે. મહરલોકથી લઈ અને બ્રહ્મલોક સુધી 1000 ચતુર્યુગીનો દિવસ અને 1000 ચતુર્યુગીની રાત્રિ હોય. મહરલોક એટલે કે સ્વર્ગલોકથી ઉપર, ત્યાંથી લઈને બ્રહ્મલોક સુધી જેટલા લોક છે એનું આ આયુષ્ય છે. તો 43 લાખ 20,000 અને એને ગુણ્યા 2000 એટલે 8 અરબ 64 કરોડ વર્ષ જ્યારે આ પૃથ્વી ઉપર વ્યતીત થાય ત્યારે બ્રહ્માજીના 24 કલાક થાય. આ બ્રહ્માજીનું આયુષ્ય છે. અને આવું બ્રહ્માજી 100 વર્ષ જીવે. આ જાણવું જરૂરી છે. શું કામ? કારણ કે જો બ્રહ્માજીનું આયુષ્ય ખબર નહીં પડે ને તો ભાગવતની આગળની જે કથાઓ છે એમાં પણ અંધશ્રદ્ધા થવાની સંભાવના ખરી. કારણ કે કોઈ કલ્પની કોઈ મનવંતરની કથાઓ હોય, આપણને કલ્પ શું છે મનવંતર શું છે એ ખબર જ નથી, તો આપણે કહેશું આવું થોડી હોય, આ તો ભાગવતમાં બધું આમ જ લખ્યું લાગે છે. કારણ કે બ્રહ્માજીનું આયુષ્ય જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી ભાગવતને સમજવું અસંભવ છે. તો આટલો લાંબો સમય છે બ્રહ્માજીના આયુષ્યનો, 8 અરબ 64 કરોડ વર્ષ પૃથ્વીના, આ બ્રહ્માજીના 24 કલાક છે એટલે કે એક દિવસ. અને બ્રહ્માજીના દિવસમાં એટલે કે 12 કલાકની અંદર 14 મનુઓ થાય છે. પ્રત્યેક મનુ મહારાજનું શાસન 71.42 ચતુર્યુગી સુધી ચાલે છે અને ત્યાર પછી મનુ બદલાય. દિવસમાં સવારથી લઈ અને સાંજ સુધીમાં 14 મનુઓ થાય અને રાત્રિ જ્યારે થાય ત્યારે આ બધું સર્જન બંધ થઈ જાય અને બ્રહ્માજી શયન કરે. વળી પાછો દિવસ પ્રારંભ થાય એટલે સર્જન પ્રારંભ થાય. આ બ્રહ્માજીના એક દિવસને એક કલ્પ કહેવામાં આવે છે અને એક કલ્પની અંદર 14 મનુઓ હોય. એક મનુ મહારાજનું શાસન 71.42 ચતુર્યુગી સુધી ચાલે. તો એક પ્રશ્ન થાય ને, બ્રહ્માજી આખો દિવસ કરે શું? આટલો લાંબો દિવસ છે તો બ્રહ્માજી શું કરે છે? તો આ ત્રિલોકીની રચના કરે છે. મનુષ્ય પિતૃ દેવતા કર્મ અનુસાર પ્રગટ થાય છે, આમાં ભગવાનના અવતારો પણ થાય છે. દિવસ વીતે અને રાત્રિ પ્રારંભ થાય ત્યારે આ વિશ્વ જે છે એ બ્રહ્માજીમાં વિલીન થઈ જાય. સૂર્ય અને ચંદ્ર વગરની પ્રલય રાત્રિનો આરંભ થાય. ભૂ ભુવ અને સ્વઃ ત્રણ લોક જે છે અનંત શેષની અગ્નિથી બળે. ત્યારબાદ આ ત્રિલોકી 7 સમુદ્રના જળમાં ડૂબે અને આ પ્રમાણે બ્રહ્માજીની રાત્રિ પસાર થાય. વળી પાછો દિવસ આવે, બ્રહ્માજી સર્જન પ્રારંભ કરે, રાત્રિ થાય એટલે ફરીથી આ ક્રમ. આ બ્રહ્માજીના પ્રતિદિન 14 ભાગ જે છે 50 વર્ષ એને પરાર્ધ કહેવામાં આવે છે. અને અત્યારે બ્રહ્માજીનો દ્વિતીય પરાર્ધ ચાલી રહ્યો છે. બ્રહ્માજીનું 51મું વર્ષ ચાલે છે અત્યારે. 51મા વર્ષનો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસનું બપોર થયું છે, મધ્ય દિવસ. સમયની આ ગણના વૈદિક સાહિત્ય સિવાયની ક્યાંય સંભવ નથી. અને આ કલ્પની અંદર ભગવાનનો પ્રથમ અવતાર થયો છે વરાહ અવતાર. એટલા માટે બ્રહ્માજીનો આ જે દિવસ છે અત્યારે જે ચાલે છે આને વરાહ કલ્પ કહેવામાં આવે છે. તો બ્રહ્માજીનું જે 100 વર્ષનું આયુષ્ય છે, આ બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય ભગવાન વિષ્ણુ મહાવિષ્ણુનો એક શ્વાસ છે.
સમયની ગણના એટલા માટે મૈત્રેય ઋષિ કરી રહ્યા છે કે ભગવાનના સ્વરૂપને જાણી શકાય. વિચાર કરો, મહાવિષ્ણુનો એક શ્વાસ જ્યારે બહાર નીકળે ત્યારે બ્રહ્માજીનો જન્મ થાય, અને જેવો શ્વાસ અંદર લે એટલે બ્રહ્માજીનું મૃત્યુ થાય. તો એ ભગવાન કેવડા હશે? અને તમે જાણો છો, જેને મીટર કિલોમીટરમાં ન માપી શકાય એને સમયમાં માપવું પડે. તો બ્રહ્માજીના 100 વર્ષ ભગવાન મહાવિષ્ણુનો એક શ્વાસ છે, જે કારણ સમુદ્રમાં શયન કરે છે. તો વિચારો, વિષ્ણુ કેવડા હશે? અને એનો શ્વાસ બહાર નીકળે ત્યારે બ્રહ્માજી સહિત અનંત બ્રહ્માંડો પ્રગટ થાય છે, અને જ્યારે મહાવિષ્ણુ પોતાનો શ્વાસ અંદર લે ત્યારે આ બધી જેટલી સૃષ્ટિ છે એ બધી ભગવાન મહાવિષ્ણુમાં વિલીન થઈ જાય. અને આપણે એવું માનીએ છીએ, હજી આપણે ઘણું જીવવાના છીએ. બ્રહ્માજીના આયુષ્યની સામે આપણું આયુષ્ય શું છે? એક મચ્છરની સમાન લાગે છે. તો આપણે પણ બ્રહ્માં ન રહેવું કે આપણે ઘણો સમય જીવવાનું છે, મજા કરીએ પછી ભજન કરશું, આવું બધું થવાનું નથી. આપણું આયુષ્ય વાસ્તવમાં બહુ ઓછું છે, મચ્છરની જેવું. આપણે મચ્છરને જોઈ તો કેવું લાગે, આવો બિચારું એક કલાક જીવશે એને પાછું મરી જાય. તો બ્રહ્માજીની નજરમાં આપણે પણ મચ્છર જ છીએ. બ્રહ્માજી વિચાર કરે, આ જીવ બિચારો વારી ઘડીએ જન્મે છે, વારા ઘડીએ મરે છે. સુખદેવ ગોસ્વામી કહે છે કે આ સંસારમાં જે અજ્ઞાની જીવ છે, ઘર બનાવવામાં, પરિવાર બનાવવામાં, સમાજ બનાવવામાં પોતાનો સમય નષ્ટ કરે છે, પણ કહે છે કે ઉંદર જેમ ઘર બનાવવામાં પોતાનું પૂર્ણ જીવન લગાવી દે, પણ અંતે કાળરૂપી સર્પ આવી અને એ ઉંદરને મારી નાખે, એમ આપણે તે ગમે એટલા પ્લાન મારતા રહેશું, એક ઘર અહીંયા બનાવીએ, એક ઘર ત્યાં બનાવીએ, અને ઘરમાં હજી રહેવા નહીં ગયા હોય ત્યાં કાળ આવી જશે. ચાલો ભાઈ, આવું થાય? એટલા માટે ખૂબ સુંદર રીતે પ્રાપ્ત થયેલું આ મનુષ્ય જીવન, આનો ઉપયોગ ભગવાનને સમજવામાં, પોતાને સમજવામાં, આ સંસારને સમજવામાં કરવો જોઈએ. આગળ ઉપર સૃષ્ટિના વિસ્તારનું વર્ણન કરતા શ્રી મૈત્રેયજી કહે છે કે બ્રહ્માજીને જ્યારે ભગવાનથી આદેશ પ્રાપ્ત થયો ત્યારે બ્રહ્માજીએ પોતાના શરીરથી 4 સંતાનોને ઉત્પન્ન કર્યા, સનક, સનંદન, સનાતન અને સનત. આ ચારેયનું એક કોમન નામ છે સનકાદિક. બ્રહ્માજીએ કીધું સૃષ્ટિ કરો, ચારેયે કીધું નહીં, સૃષ્ટિ નહીં કરીએ, અમે તપ કરશું, ભજન કરશું. તો બ્રહ્માજીને ક્રોધ થયો. બ્રહ્માની ભ્રુકુટીમાંથી શિવજીનું પ્રાગટ્ય થયું. રડતા રડતા એને સ્થાન માંગ્યું, રડવાના કારણે એનું નામ થયું રુદ્ર. બ્રહ્માજીએ કીધું ઉમા તમારી પત્ની થશે અને સૃષ્ટિનું સર્જન કરો. તો રુદ્ર જ્યારે એનું પ્રાગટ્ય થયું ત્યારે તમોગુણને ધારણ કરી અને આ બાળકનું પ્રાગટ્ય થયું, એટલે એનો વર્ણ જે છે નીલ લોહિત વર્ણ હતો. નીલ લોહિત વર્ણ એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો લોહી મરી ગયું હોય, કંઈક વાગે ને લોહી મરી જાય, અને જેવો રંગ બને એવો રંગ હતો શિવજીનો જ્યારે જન્મ થયો. પણ બ્રહ્માજીએ જ્યારે એને સૃષ્ટિ સર્જન કરવા માટે કીધું તો શિવજીએ તપસ્યા કરી, અને તપસ્યા દ્વારા પોતાના તમોગુણને દૂર કરી અને પોતાને સત્વગુણમાં સ્થિત કર્યા. અને એટલા માટે આ નીલ લોહિત વર્ણ જે છે એનું પરિવર્તન થયું શ્વેત વર્ણમાં. એટલા માટે શિવજીના પ્રણામની અંદર આપણે કહીએ છીએ કર્પૂર ગૌરમ કરુણાવતારમ. કર્પૂરનો રંગ જેવો સફેદ છે એવો શ્વેત રંગ થઈ ગયો ભગવાન શિવનો.
એમણે સર્જન પ્રારંભ કર્યું, ભૂત પિશાચની સૃષ્ટિ બનાવી, અને આ બધા તો બ્રહ્માજીએ જે બનાવ્યું હતું એનો નાશ કરવા લાગ્યા. બ્રહ્માજીએ કીધું શિવજીને, તમે સર્જન બંધ કરો. પણ શિવજી કે આ બધા બની ગયા, આનું શું કરવું? એ કે આને તમારી હારે લેતા જાઓ કૈલાસ, તમારા ગણ બનાવી દો. લઈ ગયા. અહીંયા જો બ્રહ્માજીએ પુત્રોને ઉત્પન્ન કર્યા, કોઈ સ્ત્રી નથી. અને આજકાલ લોકોના મનમાં એ વાત બેઠેલી છે કે સ્ત્રી ન હોય તો ઉત્પત્તિ થાય નહીં. ભાગવતની અંદર સાત પ્રકારે સૃષ્ટિ થઈ છે. આ બ્રહ્માજીની જે સૃષ્ટિ છે એ સંકલ્પ સૃષ્ટિ છે. બ્રહ્માજી જેવો સંકલ્પ કરે એવા સંતાનો ઉત્પન્ન થઈ રહ્યા છે, એટલે આને સંકલ્પ સૃષ્ટિ કહે છે. અને આ સાત સૃષ્ટિમાં એક સૃષ્ટિ છે મૈથુની સૃષ્ટિ. આ મૈથુની સૃષ્ટિમાં સ્ત્રીની જરૂર પડે. આની પહેલા જે સર્જન થયું એમાં ક્યાંય સ્ત્રીની જરૂર નથી. પણ લોકોના મનમાં કલ્પના પણ નથી. કેમ? કારણ કે અનંત જન્મોથી આ મૈથુની સૃષ્ટિમાં ફસાણા છે, એટલે એ મગજમાં ફિટ થઈ ગયું છે કે સ્ત્રી વગર ક્યારેય સંતાનો જન્મ લઈ શકે. બ્રહ્માજીને પુત્ર ઉત્પન્ન કરવા કોઈ સ્ત્રીની આવશ્યકતા નથી. પોતાના સંકલ્પથી ઉત્પત્તિ કરે છે. ભગવાને બ્રહ્માની ઉત્પત્તિ કરી તો કોઈ સ્ત્રીની આવશ્યકતા નથી ભગવાનને. જો આ ભૂલોકની બહાર જે સૃષ્ટિ છે એમાં ક્યાંય સ્ત્રીઓની આવશ્યકતા પડતી નથી. પણ આપણા મનમાં આ ભ્રમ છે કે નહીં, સ્ત્રી વગર તો સૃષ્ટિ થાય જ નહીં. અને એટલા માટે ઘણીવાર જે દેવીના ઉપાસકો છે એ પણ એવો તર્ક કરતા હોય કે તમે માતાજીને માનતા નથી, બતાવો માતાજી ન હોત તો આ સૃષ્ટિ બની કઈ રીતે. તો એ પોતાનો જ કોન્સેપ્ટ ભગવાન ઉપર લગાવે છે કે આપણે સંતાન ઉત્પન્ન કરવા માટે એક સ્ત્રીની જરૂર પડે તો ભગવાન તે સ્ત્રી વગર કેવી રીતે આ સૃષ્ટિ કરી શકે. ભગવાન બધું જ કરી શકે, એને કોઈની જરૂર નથી. પણ છતાં જેના જેના મન જ્યાં સુધી જેની બુદ્ધિ પહોંચે છે એવું માનતા હોય. અને એમ સૌથી મોટા ભ્રમમાં પણ હોય છે હંમેશા, એમ કે તમે ખાલી કૃષ્ણની વાતો કરો છો, કૃષ્ણને માનો છો, દેવી દેવતાઓને તો માનતા જ નથી, માતાજીને માનતા નથી. ભાઈ અમે માતાજીને માનીએ છીએ, તમને નથી દેખાતું, અમે શું કરીએ ભાઈ? અચ્છા બોલો, ભગવાન કૃષ્ણ છે તો કૃષ્ણની સાથે રાધા કોણ છે? માતા છે કે નથી? એ જ રાધારાણી વૈકુંઠની અંદર મહાલક્ષ્મી છે, એ જ કૈલાસમાં પાર્વતી છે, એ જ દુર્ગાના અનેક સ્વરૂપ છે જેને તમે માનો છો. પણ એનું કહેવાનું છે કે અમે આને માનીએ છીએ, તમે કેમ નથી માનતા? પણ તમારા અજ્ઞાનમાં અમારે શું કામ ફિટ થવું ભાઈ? આવી આવી બધી વાતો ચાલતી છે. એનું કારણ છે કે સૃષ્ટિ વિષયક જે પ્રકરણો છે શાસ્ત્રોની અંદર આના વિષયમાં વિશેષ કથાઓ ક્યાંય થતી પણ નથી, અને આ સૃષ્ટિના સર્જનના વિષયમાં લોકો કંઈ જાણતા પણ નથી કે આ જગત અસ્તિત્વમાં આવ્યું કેવી રીતે. તો બ્રહ્માજીએ સૌથી પહેલા સનકાદિકોને ઉત્પન્ન કર્યા, ત્યારબાદ ઉમા પાર્વતીને ઉત્પન્ન કર્યા અને શિવજીને, ત્યાર પછી બ્રહ્માજીએ 10 પુત્ર ઉત્પન્ન કર્યા. જો હજી સુધી કોઈ સ્ત્રી નથી આવી કે જેનાથી બ્રહ્માજી કોઈ સંતાન ઉત્પન્ન કરે. પોતાના મનથી મરીચીને પ્રગટ કર્યા, આંખોથી અત્રીને, મુખથી અંગિરાને, કાનથી પુલસ્ય, નાભિથી પુલહ, હાથથી ક્રતુમુનિ, ત્વચાથી ભૃગુ, પ્રાણથી વશિષ્ઠ, અંગુઠાથી દક્ષ, ખોળામાંથી નારદજી, અને પોતાના શરીરની જે છાયા છે એમાંથી કર્દમ ઋષિને પ્રગટ કર્યા. અનેક સર્જન પછી બ્રહ્માજીએ પોતાના શરીરનો ત્યાગ કર્યો. આ શરીર ધુમસ બન્યું અને ત્યારબાદ બીજું શરીર ધારણ કર્યું બ્રહ્માજીએ. અને બ્રહ્માજીએ જોયું કે હજી સૃષ્ટિનો વિસ્તાર થયો નથી. નિરંતર પ્રયાસ કરે છે બ્રહ્માજી, છતાં પણ સૃષ્ટિ આગળ વધતી નથી.
અને આ વિચાર કરતા હતા એ સમયે એમના એક હાથથી મનુ મહારાજ નું પ્રાગટ્ય થયું અને એક હાથથી શત્રુપાજી નું પ્રાગટ્ય થયું. મનુ અને શત્રુપા ને બ્રહ્માજી આદેશ આપ્યો, તમે સૃષ્ટિ કરો. હવે જો અહીંયા પણ લોકો તર્ક કરે છે કે બ્રહ્માજી થી બે પ્રગટ થયા તો બે ભાઈ બહેન ન થયા. આ ભાઈ અને બહેન નો સંબંધ જે છે ને એ પણ મૈથુની સૃષ્ટિ ની અંતર્ગત છે. આ નિયમ દેવતાઓમાં અને દેવતાઓથી ઉપરની જેટલી કેટેગરી છે એમાં ક્યાંય આ નિયમ લાગુ પડતો નથી. આપણે સમજ હોવી જોઈએ. મેં કીધું ને સાત સૃષ્ટિઓ છે ભાગવતમાં, અને આના વિષયમાં જયારે બરાબર કોઈ વ્યક્તિ સાંભળે તો એને ખબર પડશે કે અહીંયા ગડબડ નથી, બધું બરાબર ચાલે. હવે જો આગળ મેં કીધું બ્રહ્માજી શરીર ત્યાગ કર્યો તો ઉમસ થવાનું કારણ શું છે, બોલે પોતાની પુત્રી સરસ્વતીમાં બ્રહ્માજીની આસક્તિ થઈ અને આ ઋષિ મુનિઓએ બ્રહ્માજીને સમજાવ્યા, લજ્જાના કારણે બ્રહ્માએ શરીર છોડી દીધું. હવે આ કથા જયારે કોઈ વાંચે ત્યારે કે અરે આ બ્રહ્મા એવા કેવા છે જે પોતાની પુત્રીમાં આસક્ત થઈ ગયા. અને જો આ કથા વેદોમાં પણ છે, ઋગ્વેદમાં પણ છે, તો એક પ્રશ્ન થાય કે બ્રહ્માજીને પોતાની જ કન્યામાં આસક્તિ કેમ થઈ? હવે આ રિયાલિટી શું છે આ કથાની? કથાનો સાર એ છે કે પ્રકૃતિમાં જ્યારે સૂર્યનો ઉદય થાય તો સૂર્યના પ્રકાશથી જે ઉષા છે, ઉષા એટલે સંધ્યા, તો જેના આવવાથી આ જગત પ્રકાશમાન થાય આ ઘટનાને બતાવવા માટે આ શબ્દ અહીંયા પ્રયોગ થયા છે. આ વાત તો ઘણી લાંબી છે પણ હું તમને સંક્ષિપ્તમાં એ કહું કે ભાગવતની અંદર આ પ્રકરણ તમે વાંચો તો આ પુત્રીનું સંબોધન વ્યાસ ભગવાને કર્યું છે તન્વી. તન્વી શબ્દ પ્રયોગ થયો છે. તન્વીનો અર્થ થાય છે સૂક્ષ્મ રૂપ, એટલે કોઈ સોળ રૂપ કન્યા નથી. પણ કહે છે કે સૂર્ય જ્યારે એના કિરણોને પ્રકાશિત કરે અને ત્યારે ઉષા જે સંધ્યા છે એ ખીલે, આને બતાવવા માટે આ સ્ટોરી જે છે આનો પ્રયોગ થયો છે શાસ્ત્ર. ઘણા પ્રમાણો છે વેદોમાં પણ, આદિ દૈવિક રૂપ શું છે આનું, આદિ ભૌતિક રૂપ શું છે, આદિ આધ્યાત્મિક રૂપ શું છે આ કથાનું. પણ જે લોકો સંસ્કૃત નથી જાણતા, જે લોકો વેદોના આ ગુહ્ય ભાવને નથી જાણતા, એ સીધો આક્ષેપ કરે કે બ્રહ્મા તો વ્યભિચાર કરે છે. તો એક વિચાર થાય ને કે સુખદેવ ગોસ્વામી જે સાત દિવસમાં પરીક્ષિતને મરવાનું છે એનું વ્યભિચારની કથા સાંભળવા બેઠા ગંગા તટે. જે ભાગવતને સાંભળવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે એ ભાગવત શું વ્યભિચારનું પ્રતિપાદન કરે છે? નથી કરતું, સીધી વાત છે. પણ ભાષાનું અજ્ઞાન અને સમજ શક્તિના અભાવમાં આવી ઘટનાઓને લઈને પણ લોકો શાસ્ત્ર ઉપર પ્રશ્ન ઉઠાવે છે. ન સમજાતું હોય તો કોઈ જાણકાર બ્રાહ્મણ પાસે જાઓ, એ તમને સમજાવશે કે આવું શા માટે લખ્યું શાસ્ત્ર. આપણી સમજ ન હોય એનો મતલબ એવો નથી ખોટું છે. એટલે આ શાસ્ત્ર એટલું ગૂઢ છે તો એક પ્રશ્ન થાય કે આવી રીતે લખ્યું શું કામ વ્યાસ ભગવાને? એટલા માટે કે કોઈ અયોગ્ય વ્યક્તિના હાથમાં શાસ્ત્ર આવી પણ જાય છતાં એનો દુરુપયોગ કરી શકે નહીં, કારણ કે આના ગુણ ભાવ છે. તો આ રીતે મનુ શત્રુપાનું પ્રાગટ્ય થયું અને મનુ મહારાજથી જે સંતાનો થયા એને મનુષ્ય કહેવામાં આવ્યા. સવારે ચર્ચા કરી આપણે બધા મનુ મહારાજના સંતાનો છીએ, એટલા માટે આપણને મનુષ્ય કહેવામાં આવે છે, મનુજ કહેવામાં આવે છે. મનુ એટલે સ્વયંભૂ મનુ, જ એટલે મનુથી જન્મ લેનાર, એ છે મનુષ્ય માનવ. વિદુરજીએ પૂછ્યું કે સ્વયંભૂ મનુએ પોતાની પત્નીને પ્રાપ્ત કરીને શું કર્યું?
અને નાકમાંથી એક વરાહ પ્રગટ થયો અંગૂઠા જેવું. જોતા જોતા એને વિશાળ દેહ ધારણ કર્યો અને એ ભગવાન બ્રહ્માજી સમજી ગયા ભગવાન છે. ભગવાનને એ રસાતળમાં ડૂબકી લગાવી, પ્રલયકાલીન જળમાં ડૂબકી લગાવી અને પોતાની દાઢ ઉપર પૃથ્વીને સ્થિર કરી, પૃથ્વીને પોતાના સ્થાન ઉપર સ્થાપિત કરી. હવે આ પૃથ્વીને જ્યારે સ્થાપિત કરી ત્યારબાદ હિરણાક્ષ નામનો એક અસુર થયો જે આ પૃથ્વીને પાછી રસાતળ લઈ ગયો અને ફરીથી ભગવાન વરાહનો એક અવતાર થયો અને જેમાં ભગવાને હિરણ્યાક્ષનો વધ કરી અને આ પૃથ્વીને પુનઃ પોતાના સ્થાન ઉપર સ્થાપિત કરી. આ બે કથાઓ છે. ભાગવતમાં એક કથા આપવામાં આવી તો અહીંયા પણ કન્ફ્યુઝન નહીં થાય કે મનુ અને શત્રુપાના વંશમાં આગળ જતા હિરણ્યાક્ષનો જન્મ થયો. તો મનુ અને શત્રુપા તો હજી સૃષ્ટિ ચાલુ કરે છે, તો આ હિરણ્યાક્ષ આવ્યો ક્યાંથી? સમજમાં આવે પ્રશ્ન થાય ને? કારણ કે મનુ મહારાજની કન્યાઓના વંશમાં દીતીથી હિરણ્યાક્ષનું પ્રાગટ્ય થયું છે, તો મનુ શત્રુપાએ સૃષ્ટિ કરી નથી હજી, તો આ હિરણ્યાક્ષ આવ્યો ક્યાંથી? તો અહીંયા સમજવું પડશે કે અહીંયા પણ બે કથાઓ એક સાથે કહી રહ્યા છે સુખદેવજી. સ્વયંભૂ મનવંતરમાં પૃથ્વી એના સ્થાન ઉપર હતી નહીં પહેલેથી. જ્યારે બ્રહ્માજીનો દિવસ શરૂ થયો તો દિવસ પહેલા જે પ્રલય થયો હતો એમાં બધા લોક જળમાં હતા, પણ પૃથ્વી હજી સુધી જળમાંથી બહાર આવી નહોતી. તો ભગવાનને વરાહ અવતાર લઈ પૃથ્વીને પોતાના સ્થાન ઉપર સ્થાપિત કરી. અને હિરણાક્ષવાળી જે કથા છે એ છઠા મનવંતરની કથા, ચાક્ષુષ મનવંતર. હિરણાક્ષનો જન્મ ચાક્ષુષ મનવંતરમાં થયો છે અને એણે પૃથ્વીને ત્યાંથી લઈ અને રસાતળમાં નાખી. હવે તમે વિચાર કરો કે જો સ્વયંભૂ મનુના સમયમાં ભગવાને પૃથ્વી સ્થાપિત ન કરી હોત તો હિરણાક્ષ પૃથ્વીને ચોરી કરી ક્યાંથી એણે? એ પણ પ્રશ્ન થાય. તો ચાક્ષુષ મનવંતરમાં એ પૃથ્વીને પાછી રસાતળમાં છુપાવી અને ભગવાને ત્યારે નવવરાહનું રૂપ લીધું. સ્વયંભૂ મનવંતરમાં જે વરાહ બન્યા ભગવાન એ ચતુષ્પાદ વરાહ છે, ચાર પગ વાળું વરાહ જે આપણે અત્યારે જોઈએ છીએ એવું. અને સ્વયંભૂ મનવંતર પછી ચાક્ષુષ મનવંતરમાં જે વરાહ અવતાર થયો એ નૃવ વરાહ છે, મતલબ શરીર મનુષ્યનું અને મુખ વરાહનું. અને ભગવાને પૃથ્વીને સ્થાપિત કરી હિરણાક્ષનો વધ કર્યો. તો આ રીતે ભગવાનનો વરાહ અવતાર થયો. બોલો વરાહ ભગવાન કી. વરાહ અવતાર લઈ ભગવાને હિરણાક્ષનો વધ કરી, દેવતાઓની રક્ષા કરી અને વિદુરજી પ્રશ્ન કરતા કહે છે કે આ હિરણાક્ષ હતો કોણ અને આટલું બધું સામર્થ્ય પૃથ્વીને રસાતળમાં લઈ ગયો? મૈત્રેય ઋષિ કહે છે કે કશ્યપજી અને દીતીથી બે સંતાનો થયા, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. પણ આ બંને ગર્ભમાં હતા ને ત્યારથી જ એટલા ખતરનાક હતા. 100 વર્ષ સુધી દીતીના ગર્ભમાં રહ્યા અને એના તેજથી બધી દિશાઓમાં અંધકાર થયો. દેવતાઓએ બ્રહ્માજી પાસે જઈને પ્રાર્થના કરી કે બ્રહ્માજી આ શું થઈ રહ્યું છે, અંધકારનું કારણ શું છે? ત્યારે બ્રહ્માજીએ કીધું કે દીતીના ગર્ભમાં બે અસુરો છે અને એવા ખતરનાક છે, એના કારણે આ અંધકાર થઈ રહ્યો. બોલો ગર્ભમાં હતા ત્યારથી જ અરે હેરાન કરવાનું ચાલુ. તો બોલે આટલા શક્તિશાળી બન્યા કઈ રીતે? આ બોલે આ બંને છે તો અસુર, પણ મૂળમાં ભગવાનના પાર્ષદો છે. વૈકુંઠની અંદર વૈકુંઠના 7મા દ્વારે જે જય અને વિજય નામના પાર્ષદો છે, સનકાદિકોએ એને શાપ આપ્યો છે અને એટલા માટે એ અસુર બની અને દીતીના ગર્ભમાં પ્રગટ થયા છે. તમે લોકો ગભરાવ નહીં, આમાં આપણે કાંઈ કરવાનું નથી, આમાં જે કરે એ ભગવાન કરશે. આમાં આપણીથી કાંઈ થાય એમ નથી બ્રહ્માજી કે. તો આ હિરણ્યાક્ષ હિરણ્યકશિપુનો જન્મ થયો અને બંને ઉત્પાત કરવા લાગ્યા
અને બોલો રમતા રમતા પૃથ્વીને રસાતળમાં લઈને વયો ગયો. રમત રમતમાં આપણે કેમ બોલો છોકરાઓ બોલ લઈને રમતા હોય ને કંઈક નાખી દે, પૃથ્વી ખોઈ નાખી, એનું એની વિશાળતા કેટલી હશે આસુરોની વિચારો તમે. અને અનેક લોકમાં યુદ્ધ માટે ભ્રમણ કરવા લાગ્યો હિરણાક્ષ. અંતે નારદજીએ કીધું તો તારે લડવું છે, તો એ કે જો ભગવાન જાય છે પૃથ્વીને લઈને, એની હારે યુદ્ધ કરે. અને હિરણાક્ષે જોયું કે ભગવાન પૃથ્વીનો ઉદ્ધાર કરી રહ્યા છે, ભગવાનને અપશબ્દ કહેવા લાગ્યો. ભગવાને યુદ્ધ કર્યું વરાહ સાથે, વરાહ રૂપમાં આ અસુર સાથે, અને ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, હિરણાક્ષને મારી નાખ્યો એક મુકામ. હિરણાક્ષનો વધ કરી અને દેવતાઓને એના કષ્ટથી મુક્ત કર્યા ભગવાને. સુખદેવ ગોસ્વામી કહે છે આ કથા જે સાંભળે આ બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થાય છે, એની અનેક કામનાઓ પરિપૂર્ણ થાય છે. ત્યારે વિદુરજીએ પ્રશ્ન કર્યો કે સ્વયંભૂ મનુ અને શત્રુપા દ્વારા જે વંશ પ્રગટ થયો છે એની કથા સંભળાવો. તો સ્વયંભૂ મનુના વંશમાં 5 સંતાનો થયા, 2 પુત્ર 3 કન્યાઓ. પુત્ર છે ઉતાનપાદ અને પ્રિયવ્રત મહારાજ, 3 કન્યાઓ છે આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. મૈત્રેયજી સૌથી પહેલા દેવહૂતિની કથા કહે છે. મૈત્રેય ઋષિ કહે છે બ્રહ્માજીએ કર્દમ ઋષિને આજ્ઞા કરી કે તમે સૃષ્ટિની રચના કરો, પ્રજાની ઉત્પત્તિ કરો. બ્રહ્માજીના આદેશથી કર્દમ ઋષિએ 10,000 વર્ષ તપસ્યા કરી. અને જો વિવાહ પહેલા તપસ્યા જરૂરી છે, તપસ્યા ન હોય તો ગૃહસ્થ જીવનમાં સુખ હોતું નથી. આજે પ્રાય ગૃહસ્થો દુઃખી છે, એનું કારણ વિવાહ તો થયા છે પણ ખબર નથી શું કામ થયા છે. આજે કોઈ પણ વ્યક્તિને પૂછો તમે વિવાહ શા માટે કર્યા, બોલે અમારા પિતાજીએ કીધું એટલે કર્યા. એના પિતાજીને જઈને પૂછો ભાઈ તમે વિવાહ શું કામ કર્યા, તો કે અમને અમારા પિતાજીએ કીધું. એના પિતાજીને જઈને પૂછો તમે વિવાહ શું કામ કર્યા, અમને અમારા પિતાજીએ કીધું. તો પિતાજીએ એ કીધું વિવાહ કરો પણ શું કામ કરો એ ન કીધું. આ દુઃખ એનું છે, કારણ જીવનનો વાસ્તવિક આનંદ જે છે એ તપસ્યાથી પ્રાપ્ત થાય છે, ભોગથી નહીં. પત્ની હોય, બાળકો હોય, આની સાથે મળી અને જો ભગવાનની સેવા થતી હોય, ભગવાનની ભક્તિ થતી હોય, તો આવા ગૃહસ્થ જીવનમાં આનંદ છે, આમાં સુખ છે. અને પત્ની બાળકો તો હોય પણ ભગવાનનું ભજન ન હોય તો દિવસ આખો કેવળ લડાઈ ઝઘડામાં આમાં વ્યતીત થાય, ભોગમાં વીતે. આજની ગૃહસ્થિમાં કોઈ સુખી નથી, એનું કારણ શું છે કે ગૃહસ્થ જીવનનો જે પાયો છે ને એ ભોગ ઉપર આધારિત છે. આજે કોઈ પણ વ્યક્તિ વિવાહ કરે છે ભોગ માટે, કારણ કે યોગનું કોઈ જ્ઞાન જ નથી, તપસ્યાનું કોઈ જ્ઞાન જ નથી, બિચારા કરે શું. આજે તમે જુઓ વિવાહ થાય એટલે એક ડિમાન્ડ હોય ફરવા જવાની પહેલા, પછી બીજી ડિમાન્ડ હોય કે લગ્નના 2-3 વર્ષ કોઈ ડિસ્ટર્બન્સ ન હોવું જોઈએ, મોજ કરવા દો પહેલા, હે ને, બાળક પણ ન હોવું જોઈએ, એમ મજામાં ડિસ્ટર્બન્સ નહીં ભાઈ, અમારે ફરવાનું છે, કેટલું આમ જવું છે ને તેમ જવું છે. ટોટલ ગૃહસ્થમાં ભોગનો વિચાર છે, મૂળ વાત એ છે. અને એટલા માટે ગૃહસ્થિમાં કોઈ સુખી નથી. પણ આ લગ્ન જીવન જે છે, વિવાહ જે છે, એ જો તપસ્યા ઉપર આધારિત હોય, જીવન ભગવાનના ભજન માટે સમર્પિત હોય તો જીવનમાં દુઃખ નહીં હોય. ભજન તો કરવું નથી પછી કે દુઃખ કેમ છે, તો લડાઈઓ તો થવાની છે ભાઈ, કારણ કે આનો બીજો કોઈ વિકલ્પ નથી.
કરદમ ઋષિએ વિચાર કર્યો કે મારે વિવાહ તો કરવા છે, પણ મારા માટે યોગ્ય કોઈ કન્યા આ સંસારમાં કોણ છે, પેલા મારે એને તો શોધવી પડશે. કરદમ ઋષિએ જોયું કે મારા માટે યોગ્ય કોઈ કન્યા નથી, તો એમણે તપસ્યા પ્રારંભ કરી. તપસ્યા કરી અને તપસ્યા દ્વારા ભગવાન પ્રસન્ન થયા. ભગવાનને કીધું વરદાન માંગો, કહે છે પત્ની જોઈએ. ભગવાન મળ્યા પછી શા માટે પત્નીની માંગ કરી છે? ભોગ માટે નહીં, યોગ માટે. ભગવાને કીધું પત્ની તો તમને પ્રાપ્ત થશે, તમારો સંકલ્પ હું જાણું છું, પણ તમારા ગૃહસ્થ જીવનમાં એક વિશેષતા એ થશે કે તમારે ત્યાં પુત્ર રૂપે સ્વયં હું પ્રગટ થઈશ. ભગવાન કહે છે આ તપસ્યાનું ફળ છે. જીવનમાં તપસ્યા હોય, ભજન હોય ને, તો કોઈ સારા જીવાત્માઓ જે છે ને એ સંતાનના રૂપમાં પ્રગટ થાય, અને ભોગ દ્વારા જો સંતાન ઉત્પત્તિ થઈ હોય તો એ આ શિવજીની સૃષ્ટિમાંથી આવશે. ભૂત પિશાચ, કારણ કે બ્રહ્માંડ ભ્રમિતે કોણ ભાગ્યવાન જીવ. બ્રહ્માંડમાં અનેક અનેક જીવ ભ્રમણ કરે છે, તો એમાં બે પ્રકારના જીવાત્માઓ છે, એક દૈવી સંપદાયુક્ત છે, એક આસુરી સંપદાયુક્ત છે. તો જે દૈવી સંપદાવાળા જીવો છે એ હંમેશા જોતા હોય નીચે કે કોણ માતા પિતા સારા છે, કોના ઘરે જન્મ લેવો, અને આસુરી સંપદાવાળા છે એને જ કાંઈ વિચારવાનું જ નથી. એ તો જ્યાં કર્મ એનો છે, દેખાય કે આ કોઈ કામી માતા પિતા છે તો એને ત્યાં ટપકશે સીધા, અને પછી વિચાર કરે કે આપણે બે આટલા હારા હતા, આ કેમ આવો થયો. ભોગ, કારણ કે ગર્ભાધાન વખતે જે મનોવૃત્તિ હોય, જે ચિત્તવૃત્તિ હોય ને, આ પ્રકારનો જીવાત્મા એ ગર્ભમાં પ્રવેશ કરે છે. આ ગર્ભનું વિજ્ઞાન છે. એટલા માટે તમે જો પૂર્વના સમયમાં ગર્ભાધાન એક સંસ્કાર હતો, અને ગર્ભાધાન એટલા માટે થાય છે કે એક ઉત્તમ સંતાનને જન્મ આપી શકાય. આજે પણ લોકો ગર્ભાધાન સંસ્કાર બાજુ તો વળ્યા છે, પણ એને ખબર નથી કે આ ગર્ભનો સુધાર બાહ્ય ક્રિયાઓથી નહીં, મનથી થાય. માતા પિતાના મનની જેવી સ્થિતિ હોય ને એવું બાળક જન્મે. આજે સારા બાળક માટે 9 મહિના તો બહુ સારી પ્રોસેસ ચાલે. ગર્ભાધાન સંસ્કાર કરાવે, એની બધી વિધિઓ કરાવે, પછી ગીતા ભાગવત રામાયણ વાંચે, પણ એ ખાલી 9 મહિના પૂરતું. જેવું બાળક જન્મ થયું પછી ગીતા ક્યાં, ભાગવત ક્યાં, રામાયણ ક્યાં, બધું ખતમ. અને સૌથી મોટું આશ્ચર્ય જુઓ, બાળક સંસ્કારી થાય એના માટે આ બધી પ્રોસેસ થાય, પણ એ જ બાળક જન્મ લઈને પાછો જો ભક્તિ કરવા લાગે તો આખું ઘર આવે, આ બંધ કર, આ હું ચાલુ કર્યું છે. એટલે ભાઈ તમે તો ગર્ભમાં ટ્રેનિંગ આપી ત્યાંની, તો એ તો બીજારો એ જ કરશે ને આવીને, પણ એ કે નહીં આ કામનું નથી. આપણે મોર્ડન યુગમાં છીએ, ફિલ્મો જોવો, ક્લબમાં જાઓ, થિયેટરમાં જાઓ, રેસ્ટોરન્ટમાં જાઓ, આ કરવાનું કે મંદિરે જવાનું છે. એટલે આજના માતા પિતા ચાહે છે શું એ તો ખબર જ નથી પડતી કોઈને, કે ગર્ભમાં હોય ત્યારે બાળકમાં સંસ્કાર જોઈએ છે, અને ગર્ભમાંથી બહાર આવ્યા પછી તો કે આ ભોગી બને. અને એ માતાને એટલો તો વિશ્વાસ છે કે જો હું ગીતા ભાગવત રામાયણનું વાંચન કરીશ તો મારા ગર્ભમાં રહેલું બાળક સંસ્કારી થશે. છતાં એ માતા, દુનિયામાં એવી કોઈ માતા હોય એ બતાવો કે બાળકનો જન્મ થયા પછી પણ આ ગ્રંથોનું વાંચન કરતી હોય, કારણ કે એનો પાક્કો ટાર્ગેટ એ છે અમે બદલવી કે ન બદલવી, ખાલી બાળક સંસ્કારી થવું જોઈએ બસ. પણ એને કેમ સમજાવ કે ધૂંધલીને ત્યાં ધૂંધુકારી જ થાય, આમાં બહુ ફેર ન પડે. પછી નો ડાઉટ આ ગ્રંથોનો પ્રભાવ તો રહે છે, પણ ખાલી 9 મહિના પૂરતો નહીં. સારું બાળક જન્મ કરાવવું છે
પહેલા તમારા ચિત્તની શુદ્ધિ કરો. કારણ કે કોઈ પણ બાળક, કોઈ પણ આત્મા ગર્ભમાં આવતા પહેલા માતા પિતાના મનમાં પ્રગટ થાય છે, મનથી એના હૃદયમાં, અને હૃદયથી પછી જીવાત્મા ગર્ભમાં પ્રવેશ કરે. આ વિજ્ઞાન ખબર નથી આપણને, એટલે ગર્ભ સંસ્કારો તો ખૂબ થઈ રહ્યા, પણ એ સંસ્કારોમાં પણ વિધિ ખબર નથી શું કરવું જોઈએ. કારણ કે આમાં વાતાવરણનો, આસપાસનો જે માહોલ છે, જ્યાં આપણે રહીએ છીએ, જે સાંભળીએ છીએ, ખાઈએ છીએ, બોલીએ છીએ, આ બધાનો પ્રભાવ ગર્ભ ઉપર રહે છે. તો ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ માટે માતા પિતાનું જીવન પણ પવિત્ર હોવું જરૂરી છે. ખાલી 9 મહિનામાં તમે ગર્ભનો સુધાર ન કરી શકો. એટલા માટે કરદમ ઋષિ કહે છે કે વિવાહ કરો વાંધો નહીં, પણ એ વિવાહ પહેલા તપ જરૂરી છે. ગૃહસ્થ આશ્રમ શું છે આની જાણકારી ન હોય, વિવાહ શા માટે કરવાના છે આનો ઉદ્દેશ્ય ખબર ન હોય, ત્યાં સુધી વિવાહ કરવા ન જોઈએ. વિવાહ એટલા માટે છે કે આપણે ઉત્તમ સંતાનોને જન્મ આપી, સારા જીવાત્માઓને આ પૃથ્વી ઉપર ઉતારી, સારા સમાજનું નિર્માણ કરી અને મુક્તિ બાજુ આગળ વધી શકીએ. આ વિવાહનો ઉદ્દેશ્ય છે. પણ આજે વિવાહ કેવલ મોજ શોખ ભોગ માટે છે, અને એટલા માટે ઉત્તમ સંતાનોની તો કલ્પના પણ નથી કરી શકાય. અને આજે જે પ્રગટ થઈ રહ્યા છે એ તમે જાણો છો, હે ને, કેવા સંતાનો આવે છે. માતા પિતાનું માને નહીં, વડીલોનો આદર કરે નહીં, આ બધી જે કે ને એમ આપણી ભાષામાં કઈ કાર્ટૂન જેવી જે આખી ફોજ ઉતરી છે 21મી સદીમાં, આનું કારણ શું છે? ભોગ. આ કામનાઓથી થયેલી ઉત્પત્તિ છે, અને એટલા માટે આ દુખી કરે છે. અને પ્રભુપાદજીની ભાષામાં કહીએ તો મોટા ભાગના સંતાનો વર્ણ સંકર છે. કારણ વર્ણસંકર કોણ છે? પ્રભુપાદ લખે છે અવાંછિત સંતાન. સંતાનો બે રીતે આવે, એક પ્લાનિંગ થી આવે છે અને એક પ્લાનિંગ વગર આવી જાય છે. તો પ્લાનિંગ વગર જે બાયચાન્સ ઉત્પન્ન થઈ ગયા છે, અમારે બાળક જોતું નહોતું પણ આવી ગયું, આ બાયચાન્સ જે છે ને આ બધા વર્ણાશંકર છે. કારણ કે સારા સંતાનોની ઉત્પત્તિનું પ્લાનિંગ હોય, માતા પિતા તૈયાર, આ ગર્ભાધાન એના માટે છે, જે સંસ્કાર છે. કારણ કે એ એક પ્લાન થાય છે, બાળકને લાવ, કેવો જીવાત્મા બાળકના રૂપમાં જન્મ લેશે આનું એક પ્લાનિંગ થતું હોય છે. વૈદિક યુગમાં આ વિધિ હતી. તમે રામાયણમાં જુઓ, લવકુશના જન્મનો પ્રસંગ જુઓ, અથવા અન્ય કોઈ પણ સ્થાનમાં, આ સંસ્કારો દ્વારા સારા જીવાત્માઓને ઉપરથી નીચે ઉતારવામાં આવે છે. પણ આજે પ્રાયવર્ણ સંકર સંતાનો છે. ભલે તમે ગર્ભાધાન વિધિ કરાવી લ્યો, પણ 9 મહિના સુધી એની માતાએ શું કર્યું છે એ પણ વધારે જરૂરી છે. હવે 9 મહિના એને મોબાઈલમાં જ કાઢ્યા છે તો એ બાળક જન્મીને તરત મોબાઈલ જ લેવાનો. કારણ કે બાળક ગર્ભમાં જે કાંઈ જોવે છે, દર્શન કરે, એની માતાની આંખોથી જોવે. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આજકાલ તમે જુઓ કે નાના નાના બાળકો મોબાઈલ ચલાવી રહ્યા છે,
અને લોકો શું માને છે, આ આપણા છોકરાઓ કેટલા હોશિયાર છે, બુદ્ધિશાળી વર્ગ ઉતર્યો છે. તો એક પ્રશ્ન થાય ને કે એક હારે બ્રહ્માજીને વાલ ખુલી ગયો છે ઉપર બુદ્ધિનો, કે આ બધા બુદ્ધિશાળી અત્યારે જ પેદા થયા એક જ સમયમાં. નહીં, વાતાવરણની અસર છે. કારણ કે આ મોબાઈલનો યુગ છે, લોકો રાત દિવસ મોબાઈલ વાપરી રહ્યા છે અને આનો પ્રભાવ ગર્ભ ઉપર પડ્યો છે કે એ બાળકો જન્મતાવેત મોબાઈલથી એટેચ થઈ જાય છે. આ પાકું પરિણામ છે. જો એ હોશિયાર નથી થઈ ગયા વધારે, પણ તમારા કરેલા દુષ્કર્મોનું આ પરિણામ છે. ગર્ભાધાન વિધિ તો કરાવી લીધી, ગર્ભાધાન સંસ્કારે કરાવી લીધો, પણ 9 મહિના માતા કરે જ શું, એની ક્રિયા શું છે, આ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે એ 9 મહિના દરમિયાન જે કોઈ આચરણ કરે છે ને, એ જ પ્રભાવ બાળકમાં. તો તમને શું લાગે છે આજકાલ શું કરે સ્ત્રીઓ? મોબાઈલ, કારણ કે હાવ નવરાઈ. 9 મહિના એક ધારો મોબાઈલનો સંગ હોય, સ્વાભાવિક છે બાળક આવીને એ જ વસ્તુને પસંદ કરશે. તો વાતાવરણની પણ એક અસર છે, કેવા માહોલમાં રહેવું, કેવા સ્થાનમાં રહેવું. જો ભગવાન રામે સીતાજીને વાલ્મીકી આશ્રમમાં મૂક્યા એનું એક કારણ પણ આ છે. કારણ કે અયોધ્યાનો માહોલ સીતાજીની વિરુદ્ધમાં હતો, અને ભગવાન રામે જોયું કે આ માહોલમાં જો અયોધ્યાની અંદર જન્મ લેશે આ બાળકો, તો એ આ પ્રજાનું ક્યારેય પાલન નહીં કરે. અને એટલે ભગવાન રામે સીતાજીને વાલ્મીકી આશ્રમ મોકલી દીધા. જો આપણા શાસ્ત્રોની અંદર આ બધી વાતો છે, પણ આપણે આને સમજવા માટે તૈયાર નથી. વિવાહમાં તપસ્યા એટલા માટે જરૂરી છે કે જેનાથી સારા સંતાનોની ઉત્પત્તિ થઈ શકે. કારણ કે સારા સંતાનો સારા સમાજનું, અને સારો સમાજ સારા રાષ્ટ્રનું નિર્માણ કરે છે. પણ આ વર્ણ સંકરો શું કરે છે? ગીતામાં કહે છે અર્જુન, લુપ્ત પિંડો દહ ક્રિયા, પિંડદાન ઇત્યાદિ જ્યાં થોડું થોડું વધ્યું છે ને, આનો નાશ કરશે આ. કારણ કે સીધો પ્રશ્ન ઉઠાવશે, આ બધું શું છે, અમે આને માનતા નથી. આજે તમે કોઈને કયો શ્રાદ્ધ કરવું જોઈએ, કેટલા લોકો તૈયાર છે? વિજ્ઞાનના ચક્કરમાં ફસાઈને લોકો, અરે આ બધું અંધશ્રદ્ધા છે, કોઈ જરૂર નથી, અને પિતૃઓ બિચારા ભટકતા રહે. પિતૃઓ ભૂખ્યા તડપતા હોય, અને આ લોકોને કાંઈ પડી નથી. અને અર્જુને એ પણ કીધું કે પિંડદાન ઇત્યાદિ ક્રિયાઓ યદિ લુપ્ત થશે, તો સંપૂર્ણ પરિવાર, સંપૂર્ણ કુળ જે છે ને, આ બધું નરક બાજુ જશે. તો વિવાહ કરતા પહેલા આ બધી માહિતી હોવી જરૂરી છે. કહેવાનો અર્થ એ છે કે જો જીવનનો પાયો તપસ્યા છે, ભજન છે, તો ગૃહસ્થ જીવન બહુ સારું ચાલશે. પણ જીવનનો પાયો જો ભોગ છે, તો પછી હંમેશા લડાઈ ઝઘડા કરતા કરતા આ જીવન વ્યતીત થાય છે. એટલા માટે કરદમજીએ તપસ્યા કરી, ભગવાનને પ્રસન્ન કર્યા, ભગવાન પાસે પત્ની માગી કે એવી પત્ની આપો જેનાથી મારું ગૃહસ્થ જીવન સુખેથી ચાલે. ભગવાને કીધું, આજથી 3જા દિવસે બ્રહ્માંડના જે રાજા છે મનુ મહારાજ, એ પોતાની કન્યા દેવહૂતિને લઈને અહીંયા ઉપસ્થિત થશે, અને એના તમારી સાથે વિવાહ થશે આજથી 3જા દિવસે. હવે વિચાર કરો, કરદમ ઋષિ જેની પાસે રહેવા માટે કોઈ સ્થાન નથી, એક ઝૂંપડી નથી, બિંદુ સરોવરના તટે રહેતા, અને મનુ મહારાજ કોણ છે? બોલે આખા બ્રહ્માંડના રાજા છે. મનુ મહારાજ આવ્યા 3જા દિવસે એમની કન્યા દેવહૂતિને લઈને. મનુ મહારાજે કીધું, મારી કન્યા સાથે તમે વિવાહ કરો. કરદમ ઋષિએ કીધું, વિવાહ તો કરું, પણ જેવું સંતાન થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ. કારણ કે કરદમજીનું તો લક્ષ્ય ભગવાન, પણ બ્રહ્માજીએ આદેશ કર્યો છે સૃષ્ટિનો, એટલે એમણે કીધું, વાંધો નહીં, હું વિવાહ તો કરીશ, પણ વિવાહ થશે એટલે સંન્યાસ લઈશ. આજે કોઈને કીધું હોય કે હું વિવાહ કરીશ પણ સંતાન થશે તો સંન્યાસ લઈ લે, કોઈ કન્યા વિવાહ કરશે?
પણ અહીંયા મનુ મહારાજ તૈયાર થયા. કેમ? કારણ કે જાણે છે કે કર્દમજીના જીવનનું લક્ષ્ય ભગવાન છે, અને ભગવાનના ભક્ત પતિના રૂપમાં મળવાને એ કન્યાના જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે. આજકાલ કન્યાઓ પતિ શોધે છે ધનના લેવલ ઉપર, કે પૈસા હોય ને તો બધું લેટગો કરાય. હા, પછી ભલે હેરાન થાય આખી જિંદગી, ઈ પોહાય, પણ બાકી મની હોવા જોઈએ. એટલે લોકો દુઃખી છે, કારણ કે ભગવાનના ભક્ત પતિ હોય તો ધન ભલે ઓછું હશે, પણ એટલું નિશ્ચિત છે કે એના જીવનમાં દુઃખ ક્યારેય નહીં આવે. કારણ કે ભક્ત હોય ને એનું લક્ષ્ય ભગવાન હોય, અને બહુ ધની હોય ને તો એનું લક્ષ્ય કેવલ ધન હોય છે. એટલા માટે નિયમ એવો નથી કે ગરીબ જ હોવો જોઈએ પતિ. ભલે ધન હોય એનો કોઈ વાંધો નથી, પણ ભક્ત હોવો જોઈએ, એને ભગવાનમાં રુચિ હોય, સ્વભાવમાં સંસ્કાર હોય. આવા જે યુવાનો છે આ પતિના રૂપમાં યોગ્ય છે. પણ આજકાલ કન્યાઓની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એ છોકરો ગમે એવો હોય ચાલશે, મની હોવા જોઈએ. કરે છે ઘણી કન્યાઓ, જો લેટગો બધામાં થાય, પૈસા હોય તો બધું જ લેટગો ચાલે. શું કામ? કારણ કે આપણે જલસા કરવા જ નહીં, પતિ ગમે એવો હોય હું વાંધો લઈ લ્યો. તો વિવાહનો જે ઉદ્દેશ છે આજના યુવાનો જાણતા નથી, અને એટલા માટે ગૃહસ્થીમાં સુખ નથી. છૂટાછેડાનું જે પ્રમાણ વધી રહ્યું છે એનું કારણ જ આ છે. ગૃહસ્થ જીવનમાં એન્ટર થાય છે શું કામ, આની કોઈ માહિતી જ નથી. અને એટલા માટે સગાઈ થયા બે મહિના ગયા તો કે નહીં ફાવે, વિવાહ થયા બે મહિના થયા તો કે નહીં ફાવે. તો આનું કારણ જ આ છે, કેમ કે વિવાહનો ઉદ્દેશ્ય ખબર નથી. પુરુષ હોય કે સ્ત્રી, બંનેની દ્રષ્ટિ કેવલ ભોગ ઉપર છે, અને જ્યારે એ જોવે કે અમારો ભોગ અહીંયા બરાબર પૂર્ણ થાય એમ નથી તો કે છૂટા. છૂટાછેડા અહીંયા તો હતા જ નહીં ભાઈ. તમે કોઈ પણ ગ્રંથ જુઓ, મહાભારતમાં ક્યાંય છૂટાછેડાનો પ્રસંગ છે? રામાયણમાં નહીં મળે ક્યાંય. આપણે ચાલુ કર્યું છે નવું વિવાહ વિચ્છેદ ગુજરાતીમાં. આનું કારણ જ એક છે, ભોગ. તો કર્દમજી અને દેવહૂતિના વિવાહ થયા. મનુ મહારાજે દેવહૂતિને ત્યાં મૂકી અને પોતાના મહેલમાં પાછા ફર્યા. માતા દેવહૂતિ પતિની સેવામાં છે, અને સેવા કરતા કરતા 12 વર્ષ વ્યતીત થઈ ગયા. કર્દમ ઋષિ સમાધિમાં છે. સમાધિમાંથી જાગ્યા અને જોયું કે દેવહૂતિની સુંદરતા જે હતી બધી નષ્ટ થઈ ગઈ છે. કર્દમજીને થયું કે દેવહૂતિ, એણે આટલો સમય મારી સેવા કરી છે તો બદલામાં મારે પણ એને કંઈક આપવું જોઈએ. એણે માતા દેવહૂતિ માટે એક સુંદર વિમાન બનાવ્યું, એવું અદ્ભુત દિવ્ય વિમાન, એક સિટી જેવું, જેમાં નદી છે, પર્વતો છે, મોટા મોટા મહેલો છે. એટલું સુંદર દિવ્ય વિમાન માતા દેવહૂતિ આમ જોયું પણ નહીં. કર્દમજી સમજી ગયા કે આ વિમાન જોઈને પ્રસન્ન નથી. કેમ? કારણ કે શરીર એટલું દુર્બળ કુરૂપ થઈ ગયું છે. એ જોયું કે આ દિવ્ય વિમાનનું શું કરવું, હવે શરીર જ સારું નથી તો પછી. કર્દમજીએ કીધું કે કામ કરો દેવહૂતિને, કે આ બિંદુ સરોવરમાં સ્નાન કરી આવો. બિંદુ સરોવરમાં સ્નાન કર્યું અને અંદર ઉતરીને જોયું તો એક વિશાળ મહેલ, 1000 સુકુમાર દાસીઓ. અને જેવું સ્નાન થયું ને, માતા દેવહૂતિ જેટલા સુંદર હતા ને એનાથી વિશેષ સુંદર થઈ ગયા. અને એ 1000 દાસીઓની સાથે એ વિમાનમાં બેઠા, અને કર્દમજી
એને ફરવા માટે લઈ ગયા. અનેક લોકલોકાંતરમાં, આપણે તો અહીં ફરે તો વધીને ક્યાં ગયા હોય, પેરિસ જાય, લંડન જાય, અરે વિદેશમાં જાય, એમ થયું બહુ આપણે બહુ વાગે ફરી આવ્યા. કરદમજી લઈ ગયા ચંદ્રલોક, સૂર્યલોક, સ્વર્ગલોક, અનેક અનેક લોકલોકાંતરથી ભ્રમણ કરી. જ્યારે ખૂબ સમય વ્યતીત થયો ત્યારે માતા દેવહૂતિએ કીધું કે હવે આપણે પાછા ફરવું જોઈએ, બહુ ટાઈમ થઈ ગયો આપણે ઘરેથી નીકળ્યા. અને જો વ્યક્તિ ફરવા ગમીને વયો જાય, છેલ્લે યાદ તો ઘર જ આવે. અને ફરવા ગયા હોય તો સારી સારી હોટલોમાં રોકાતા હોય, એકદમ ટીપટોપ ફર્નિચર હોય, પણ 7-8 દિન રહે ને પછી તો એમ જ થાય કે ગમે એવું તો અમારું ઘર ઈ ઘર. ગુજરાતીમાં કહે ને ધરતીનો છેડો ઘર. ઘરે જઈને ત્યારે એમ થાય કે હાશ હવે બરાબર મજા આવી, નહીતર વિચાર કરો કે એ હોટલમાં જેવું ફર્નિચર હોય એવું ઘરે હોય તો એ ફર્નિચર આપણને 4-5 દિવસ સારું લાગે, પછી તો આપણને યાદ આવે આપણું ભલે તૂટેલું ફૂટેલું તે, પણ એ ઘરે જઈને જ્યારે એ આપણા પલંગ ઉપર બેસે ત્યારે એમ થાય કે હાશ હવે બરાબર ઠેકાણે આવ્યા. એને બધો થાક ઘરે નીકળે. માતા દેવી પાછા ઘરે જઈએ, હવે વિહાર ઘણો થયો. જ્યારે એ પાછા ફર્યા, માતા દેવહૂતિએ 9 કન્યાઓને જન્મ આપ્યો એક સાથે, અને 9 કન્યાઓનો જન્મ થયો. કરદમજી કહે છે હવે હું સંન્યાસ લઈશ. માતા દેવહૂતિ કહે છે કે પ્રભુ સૌથી મોટું ટેન્શન તો એ છે કે આ કન્યાઓ માટે વર શોધવા પડશે, બીજું કે મારા જન્મ મરણના શોકને દૂર કરે એવું તો કોઈ હોવું જોઈએ. ઇનડાયરેક્ટ માતા દેવહૂતિ પુત્રની કામના કરે છે કે તમારી જેવા ભક્ત પતિ મળ્યા, છતાં મારી માયા દૂર તો ન થઈ, પણ કમસે કમ કંઈક એવી વ્યવસ્થા કરો કે જેના કારણે હું આ માયાથી બહાર નીકળી શકું. આજકાલ લોકો પતિ હોય કે પુત્ર આશા એ રાખે કે આપણું પાલન પોષણ થાય બરાબર. જ્યારે માતા દેવહૂતિ કહે છે કે મારા જન્મ મરણના શોકને દૂર કરે એવું કોઈ હોય, કેમ? કારણ કે માયાએ મને બરાબર છેતરી છે. તમારી જેવા પતિ મળ્યા તો એ સંસાર બંધનથી છૂટવાની ઈચ્છા ન કરી, અને જો ભક્ત પતિ મળે પણ આ લાભ ન ઉઠાવે તોય નકામું છે. કરદમજી પ્રસન્ન થઈ ગયા દેવહૂતિની વાતથી, અને એણે કીધું તમે ભગવાનની ભક્તિ કરો, કારણ કે કરદમજી તો જાણતા હતા કે ભગવાન એના પુત્રના રૂપમાં પ્રગટ થવાના છે. પતિના આદેશથી માતા દેવહૂતિ ભક્તિમાં લાગ્યા. સમય વ્યતીત થતો ગયો. સુખદેવ ગોસ્વામી કહે છે જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય એમ માતા દેવહૂતિના ગર્ભથી ભગવાન કપિલનો જન્મ થયો. બોલો કપિલ ભગવાન કી. અને ભગવાનનું પ્રાગટ્ય થયું. બ્રહ્માજી ત્યાં આવ્યા. બ્રહ્માજીએ ભવિષ્ય જોયું કે આ બાળક સાંખ્ય યોગનો પ્રચારક થશે અને કપિલ નામથી આ જગતમાં વિખ્યાત થશે. કરદમજીની 9 કન્યાઓના વિવાહ બ્રહ્માજી દ્વારા થયા. કલા નામની કન્યાના વિવાહ મરીચિ ઋષિ સાથે, અનસુયાના વિવાહ થયા અત્રિ મુનિ સાથે, શ્રદ્ધાના વિવાહ થયા અંગિરા મુનિ સાથે, હવિર્ભોના વિવાહ થયા પુલસ્ત્ય મુનિ સાથે, ગતિના વિવાહ થયા પુલહ મુનિ સાથે, ક્રિયાના વિવાહ થયા ક્રતુ મુનિ સાથે, ભૃગુના વિવાહ થયા ખ્યાતિ સાથે, અરુંધતીના વિવાહ થયા વસિષ્ઠ મુનિ સાથે, અને સૌથી નાની કન્યા શાંતિના વિવાહ થયા અથર્વ મુનિ સાથે. અને ત્યારબાદ ભગવાને કરદમજીને આજ્ઞા કરી, ગચ્છ કામમ મયા પૃષ્ટો મયી સંન્યસ્ત કર્મણા જીતવા સુદુર્જય મૃત્યુ અમૃતત્વાય મામ ભજ. કે જે કરદમજી સુખેથી વનમાં જાઓ, મામ ભજ મારું ભજન કરો, અને સુદુર્જયમ મૃત્યુ જેને જીતવું અત્યંત મુશ્કેલ છે
આવા મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરી અને અમૃતત્વને પ્રાપ્ત કરો. અભયપદ માટે મારી ભક્તિ કરો. ભગવાનના આદેશથી કર્દમ ઋષિ વનમાં ગયા અને ત્યાં એમણે ભગવાનનું ભજન કરી અને મુક્તિની પ્રાપ્તિ કરી, ભગવાનના અભયપદને પ્રાપ્ત કર્યા. માતા દેવહૂતિ કપિલ ભગવાનને પ્રશ્ન કરતા કહે છે કે પ્રભુ, પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન મેળવવા હું તમારી શરણમાં આવી છું, ભાગવત ધર્મની જિજ્ઞાસા કરી. કપિલ ભગવાન કહે છે કે માતા, જીવના બંધન અને મોક્ષનું કારણ મન છે. સંગ અને આસક્તિ આત્માનું અકાટ્ય બંધન છે. પણ કહે છે આ સંગ અને આસક્તિ જ્યારે ભગવાનના ભક્તોમાં લાગે, સૈવ સાધુ સુકૃતે, ભગવાનના ભક્તોનો સંગ થાય, સંતોમાં આસક્તિ થાય, ત્યારે મોક્ષ દ્વારમ અપાવૃતમ, મુક્તિનું દ્વાર ખુલે છે. આમ તો આસક્તિને છોડવી બહુ મુશ્કેલ છે, ચાહવા છતાં માણસ છોડી નથી શકતો. ખબર છે હું આસક્ત છું, ખબર છે મારા માટે આ યોગ્ય નથી, છતાં છોડવું બહુ મુશ્કેલ છે. અને કપિલ ભગવાન તો ત્યાં સુધી કહે છે અકાટ્ય, ક્યારેક ક્યારેક ગાંઠ ખુલે નહીં તો આપણે કાપી નાખીએ. પણ ભગવાન કપિલ કહે છે કે આ સંગ અને આસક્તિની એવી ગાંઠો છે આને કાપી શકાય એમ નથી. તો મુક્ત કેમ થવું? બોલે ભગવાનના જે ભક્તો છે આની સંગતિ, જે આસક્તિ સંસારમાં લાગી છે આને ભગવાનના ભક્તોમાં લગાવી, મુક્તિના દ્વાર ખુલશે. માતા દેવહૂતિએ પ્રશ્ન કર્યો, સાધુ કોણ છે? ખૂબ સુંદર ત્રણ શ્લોકોમાં સાધુઓના લક્ષણ બતાવે છે. કહે છે જે સરળ છે, શાંત છે, ધીર છે, મુક્તિના ચાહક છે, ભગવાનના ભજનમાં લાગેલા છે, બધા સદગુણો જેમાં વિદ્યમાન છે, કરુણા છે જેના હૃદયમાં, ક્ષમાનો ભાવ છે, આવા લક્ષણોથી જે યુક્ત છે, તિતિક્ષવ કારુણિકા અર્જવમ, એ માતા આ સાધુ છે. જે ભગવાનની ભક્તિમાં લાગ્યા છે આ સાધુ છે. કારણ કે ભક્તિ યોગથી શ્રેષ્ઠ સાધન બીજું કોઈ નથી. અને જે ભક્તિનો સંગ લે છે, ભક્તિનો આશ્રય લે છે, આ સાધુ છે. અને ભક્તિ યોગના આશ્રયમાં રહેલા આવા સાધુઓ જે માયા દ્વારા ઉત્પન્ન થતા બધા દોષોને હરણ કરવા વાળા છે, એટલા માટે આવા સાધુઓની સંગતિ કરો. અચ્છા, સાધુઓ કરે શું? તો કહે છે સતામ પ્રસંગાન મમ વિરજ સંવિદો ભવંતિ હતકર્ણ રસાયણા કથા. એ માતા, જે મારા વાસ્તવિક સાધુઓ છે, અસલી સાધુ જે છે, કે જે સતામ પ્રસંગાન મમ વિરજ સંવિદો, નિત્ય મારી કથાઓમાં લાગેલા રહે છે, મારી કથાઓનું ગાન કરે છે. અને જે કથા કર્ણ માટે એક રસાયણ છે, એક ઔષધિ છે, આ કથા સાંભળવાથી શું થાય છે? તો કે જે શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ, શ્રદ્ધાથી લઈ અને પ્રેમ સુધી જવા વાળી જે ભક્તિ છે આ પ્રાપ્ત થાય છે. કોઈ વ્યક્તિ જ્યારે કથા સાંભળે તો એને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય. રૂપ ગોસ્વામી બહુ સુંદર ક્રમ બતાવે છે ભક્તિ રસામૃત સિંધુમાં, કે શ્રદ્ધાથી સાધુ સંગ અને સાધુ સંગથી ભજન પ્રારંભ થાય. ભજન કરવાથી અનર્થ નિવૃત્તિ થાય, કામ ક્રોધ લોભ મોહ મદ ઇત્યાદિ. અનર્થ નિવૃત્તિ થવાથી નિષ્ઠા વધે, નિષ્ઠાથી રુચિ, રુચિથી આસક્તિ, આસક્તિથી ભાવ, અને ભાવથી અંતે ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય. તો શ્રદ્ધાથી લઈ અને પ્રેમ સુધી જવા વાળી આ જે ભક્તિ છે
આ પ્રેમલક્ષણા ભક્તિની પ્રાપ્તિ થાય જે વ્યક્તિ મારી કથાઓનો આશ્રય લે છે. આવા સાધુઓના મુખેથી જે કથા સાંભળે છે અને આ કથા મારા વિષયમાં યથાર્થ જ્ઞાન કરાવવાવાળી છે, આ કથા હૃદય અને કાનને આનંદ આપવાવાળી છે, પ્રિય લાગવાવાળી આ કથાઓનું જે સેવન કરે આ મોક્ષના માર્ગમાં આગળ વધે છે. અને હે માતા, મારી ભક્તિ એવી અદ્ભુત છે, આનો ક્યારેય નાશ થતો નથી. ગીતામાં પણ ભગવાને કીધું 9મા અધ્યાયમાં, નમે ભક્ત્યા પ્રણશ્યતિ. હે અર્જુન, તું એલાન કરી દે કે મારા ભક્ત કે મારી ભક્તિનો ક્યારેય નાશ નથી થતો. કેટલું સરસ છે જો, આ જીવનમાં તમે માની લ્યો 20% ભજન કર્યું અને બીજે ક્યાંય પણ જન્મ થયો, ભગવાનના ભક્તોનો સંગ મળ્યો, સીધું 21%થી ચાલો, આ 20 ક્યારેય નષ્ટ નહીં થાય. કેટલી સુંદર ફેસિલિટી છે ભક્તિમાં જો તમે. અને આમ કરતા કરતા જ્યારે 100% પહોંચી જશો ત્યારે ભગવાન આપણી સામે હશે. વિચાર કરો, કર્મમાં પ્લસ માઇનસ થતું રહે પણ ભક્તિનો ક્યારેય નાશ જ નથી. એકવાર જેટલી થઈ ગઈ થઈ ગઈ, પછી માઇનસ બેલેન્સ ક્યારેય ન થાય. સારું છે કે નહીં? ભક્તિ કરવા જેવી છે? હા, તમે હા પાડો છો તો પછી. માતા દેવહૂતિએ પ્રશ્ન કર્યો કે ભક્તિનું સ્વરૂપ જો આટલું સુંદર છે તો લોકો કરતા કેમ નથી? એ પ્રશ્ન છે ને, આટલી સુંદર ભક્તિ છે તો પછી કેમ નથી કરતા લોકો? તો કારણ છે કે જેમ વાદળ વાયુના વેગથી આગળ વધે પણ એ વાદળ વાયુના વેગને જાણતા નથી, એમ જીવ અનેક યોનિઓમાં દુઃખ પ્રાપ્ત કરે છે છતાં એ કાળના પ્રભાવને જાણતા નથી કે આ કાળ જે છે એને એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજામાંથી ત્રીજા શરીરમાં એમ અનંત સમયથી ભ્રમણ કરાવી રહ્યો છે. અને વ્યક્તિ એમ માને છે કે હું જાઉં છું, આપણે નથી જતા, આપણને લઈ જવામાં આવે છે. અને આપણે જો જાતા હોત તો બતાવો કોઈ પશુની યોનિમાં જવા માંગે? હે, કોઈ ઈચ્છા કરે પશુઓના શરીરમાં જવાની? આ સંસારમાં સુખની ઈચ્છાથી જીવ જે કાંઈ વસ્તુ મેળવે આને કાળ નષ્ટ કરી દે છે. અને જ્યારે કાળ એ વસ્તુનો નાશ કરે ને ત્યારે જીવ દુઃખી થાય. કારણ કે આવી નાશવંત વસ્તુને શાશ્વત માની બેઠો છે. આ સંસારમાં જીવ જે જે યોનિમાં જન્મ લે ત્યાં આનંદ માનવા લાગે છે. અને આ રિયાલિટી છે. એકવાર ઇન્દ્રને શ્રાપ મળ્યો સુવર બનવાનો, અને ઇન્દ્ર સુવર બન્યો, એના વિવાહ થયા, એના બાળકો થયા, અને ગટરની નાળીમાં પડ્યો તો બ્રહ્માજી એને લેવા આવ્યા. બ્રહ્માજીએ કીધું, ઇન્દ્ર ચાલ, આ અહીંયા રહેવાનો ફાયદો નથી. ઇન્દ્ર કે હું કેમ આવું, આ મારી પત્ની, આ મારો પરિવાર, આને મૂકીને સ્વર્ગમાં હું કેમ આવું? બ્રહ્માજીને આશ્ચર્ય થયું. વિચાર કરો, સ્વર્ગ લોક આજ એને તુચ્છ લાગે છે એ ગટરની નાળી સામે. બ્રહ્માજીને કે હું તમારી યારે નહીં આવી શકું મારા ફેમિલીને મૂકીને. બ્રહ્માજી કે માયા પણ ગજબ છે ભાઈ. બ્રહ્માજીએ સુવર્ણનું મસ્તક કાપી નાખ્યું અને ઇન્દ્રને બહાર કાઢ્યો એમાંથી. ઇન્દ્ર ઇન્દ્રના રૂપમાં આવ્યા અને એને પહેલો પ્રશ્ન બ્રહ્માજીને કર્યો, આઈ હું કરીએ છીએ આપણે? બ્રહ્માજી કે તારા ફેમિલીનો વહીવટ હે ને, આ આજે તે વિસ્તાર કર્યો છે. મારું ફેમિલી કે આ 8 બાળકો તારા જ છે? અરે ઇન્દ્ર કે હાલો, હવે ઇન્દ્ર ઈ પત્ની કે બાળકોને જોવા પણ તૈયાર. અને આ રિયાલિટી છે. આ જીવનની અંદર આપણને એવું લાગે આ મારી પત્ની છે, આ બાળકો છે, આ બધું મારું છે, એની સાથે ખૂબ પ્રેમ હોય,
પણ મૃત્યુ જ્યારે આપણને આ સ્વપ્નમાંથી જગાડે ને અને જ્યારે આપણે રિયલ સ્થિતિમાં આવીએ ત્યારે આપણને સમજાય કે આ જગતમાં કોઈ આપણી પત્ની પણ નથી, કોઈ આપણા પુત્ર નથી, આ બધા ભગવાનના અંશ છે. ત્યાં સુધી તો આપણી આસક્તિ એવી ખતરનાક હોય કે એ પત્ની અને પુત્રોના કારણે આપણે ભજન કરવા માંગતા નથી. અને એ જે તુચ્છ ભોગ છે, આ ભોગોમાં ફસાયેલા ઇન્દ્ર જેવા એ સુવર્ણના શરીરમાંથી નીકળ્યા તો તરત જ એ શરીર અને શરીર પ્રત્યેની આસક્તિ, એ શરીરના સંબંધો બધું એક સાથે ખતમ થઈ ગયું. અને આ જ દશા આપણી છે. આજે મનુષ્ય રૂપમાં છીએ તો માનીએ છીએ આપણો પરિવાર, આપણો સમાજ, આપણું રાષ્ટ્ર, અને જેવું મૃત્યુ આવશે બધું ખતમ. આ ભોગ જે છે એ પણ ખતમ, તુચ્છ ભોગ છે, છતાં જીવાને છોડવા માંગતો નથી. શું કામ નથી છોડતો? કે આજે મને આ ભોગ મળ્યા છે પણ ભવિષ્યમાં નહીં મળે તો આ ભય છે. અને વાસ્તવિકતા એ છે કે નારકીય જીવનમાં પણ આ ભોગ ઉપલબ્ધ છે, બધે જ મળે છે. તમે મનુષ્યના શરીરમાં છો ને એવું માનો છો કે સારી ફેસિલિટી મળે છે, પશુઓના શરીરમાં ફેસિલિટી આટલી જ છે. કારણ આનંદનું સુખનું લેવલ એક જ હરખું છે. આપણે પિઝા ખાઈએ અને આપણને જેટલો આનંદ આવે, એ જ પિઝાનું જ્યારે મળ બને અને એ મળ ગટરમાં થઈને નાળીઓમાં વહે અને એ સુવર એ મળ ખાય, એને પિઝા જેટલો જ આનંદ આવે. પદાર્થમાં ભિન્નતા છે, આનંદની માત્રા એક સમાન છે. એટલે એવું નથી કે આપણે મનુષ્ય બને આપણે મીઠાઈઓ ખાઈ રહ્યા છીએ, સારા પદાર્થો ખાઈએ છીએ, આપણને એમાં સુખ આનંદ મળે છે. નહીં, આપણને મીઠાઈમાં કે પીઝામાં જેટલો આનંદ આવે, એ મળ ખાવામાં સુવરને પણ એટલો જ આનંદ આવે છે. આનંદની માત્રામાં ભિન્નતા નથી. એટલા માટે આ મૂર્ખ જીવ શરીર, પત્ની, પુત્ર, ઘર, પશુ, ધન અને બંધુ બાંધવોમાં આસક્ત રહીને પોતાને ભાગ્યશાળી માને છે. તો અમને સારું શરીર મળ્યું, સારી પત્ની મળી, સારા સંતાનો મળ્યા, સારું ઘર મળ્યું, સારું ધન મળ્યું, સમાજમાં સારું નામ મળ્યું, આટલા સરસ અમારા બંધુ બાંધવો છે. અને જ્યારે એ માનવા માંડે ને કે આ બધું બહુ સારું છે, પછી એની ચિંતા શરૂ થાય. હવે આ બધાનું ભરણ પોષણ મારે કરવાનું છે. અને આ બધાના ભરણ પોષણ માટે આ મૂર્ખ જાત જાતના પાપ કરતો રહે છે. વિચાર કરો, ધન માટે વ્યક્તિ શું નથી કરતા, જે લોકો રિસ્ક લે છે. કોના માટે? અમુક અમુક નોકરીઓ તો એવી છે જેમાં પ્રાણ જવાનો પણ ભય છે, છતાં લોકો કરે છે. એક ચોર ચોરી કરે, એને પૂછો કે આ ચોરી કરવાનું કારણ શું છે? ચોર ચોરી શા માટે કરે છે? પરિવારનું પાલન કરવા માટે? શું એ ચોર નથી જાણતો કે જો હું પકડાઈ જઈશ લોકો મને મારી નાખશે? જીવના જોખમે ચોરી કરે છે. કોના માટે? પરિવાર માટે. તો આટલું રિસ્ક વ્યક્તિ લે છે શું કામ? કપિલ ભગવાન કહે છે એના બે જ કારણ છે, એક સ્ત્રીનો સંગ અને બીજું બાળકોની કાલી ગેલી ભાષા. એ સ્ત્રી અને પુત્રના સુખને પ્રાપ્ત કરવા આટલું દુઃખ ઉઠાવે છે. આટલું રિસ્ક ઉઠાવે છે. અને જો આ રિસ્કમાં થોડીક સફળતા મળી એને સુખ માની લે છે કે હાલો ચોરી તો કરી આવ્યા, પકડાણા નહીં લ્યો, હવે સુખી. કેટલા દિવસ ચાલશે? ધન વળી ખૂટી જાય, ફરીથી રિસ્ક ઉઠાવશે. થોડી વાર દુઃખ જીવનમાંથી નીકળી જાય તો એમ માને છે કે સુખ આવી ગયું. દુઃખે ન સુખ માની ન, એ દુઃખને જ સુખ માની લે છે. અને આ રીતે ભયંકર પ્રયાસ અને હિંસાવૃત્તિ દ્વારા જે ધન એકઠું કરે છે,
આનાથી લોકોનું પાલન પોષણ કરે છે અને જેનું ફળ શું આવે છે, નરકની પ્રાપ્તિ થાય છે. આજ પરિવાર કે છે, જ્યારે આપણે કમાવા માટે અસક્ષમ થઈ ત્યારે પછી આપણી વેલ્યુ એટલી ન રહે જેટલી પહેલા હોય જ્યારે કમાતા હોય. કારણ કે જેવો આપણો પગાર, આપણી ફાઇનાન્સ ઘરે આવતું બંધ થાય એટલે આપણી વેલ્યુ જેમ શેર માર્કેટ ડાઉન આવે ને એમ નીચે આવે. પછી કોઈ ભાવ ન પૂછે, કેમ? ખબર છે કે હવે આ કઈ કામનો નથી, કામ હતું એ તો આપણે લઈ લીધું આ નથી. અને પછી તો જે આખું પરિવાર ખાઈ પીને જે વધે, આ વધેલા અન્ન ઉપર આપણે રહેવાનું. કારણ કે બધા ખાઈ પી લે પછી આપણી પ્લેટ આવે. હા, એ હાલો બધાએ જમી લીધું, હવે દાદા નાપો. અને વાસ્તવિકતા છે, બહુ સારું સંસ્કારી પરિવાર હોય ને તો પહેલા એમ કે પહેલા દાદાને જમાડો, નહીતર તો પછી છેલ્લે જ વારો આવે. વૃદ્ધાવસ્થાનું આ દુઃખ છે ભાઈ. પોતાના જ ઘરમાં પરાયો થઈ ગયો હોય ને એમ સમય વ્યતીત કરે, પત્ની અને પુત્ર જોવે કે હવે આપણું ભરણ પોષણ કરીએ કે એમ નથી, એટલે એ પણ પહેલા જેવો આદર કરતા નથી. આખું જીવન એના માટે આપ્યું હોય તમે તોય છેલ્લે શું કે ખબર, કર્યું હું અમારા માટે તમે. આ ડાયલોગ બધાને સાંભળવો પડશે એકવાર. છેલ્લે આજ કહે છે, તમે અમારા માટે કર્યું શું? ત્યારે ઓલો બિચારો દુઃખી થાય, કરે જિંદગી તો ગહી નાખી તમારી હાટું, આનાથી વિશેષ બીજું શું કરીએ ભાઈ. હું જિંદગી ગહી, બાજુવાળાને જુઓ. કારણ કે હમેશા પાડોશી યાર જ કમ્પેર થતી હોય તમારી. આટલો મોટો બંગલો બનાવ્યો, મોટી ગાડીઓ, તમે શું કર્યું? એક ગાડી બદલી નથી હજી સુધી. પાછા કે જિંદગી આપી દીધી, કેટલું દુઃખ લાગે વિચારો. 40 વર્ષ 50 વર્ષ 60 વર્ષ જે પરિવાર માટે જીવન આપી દીધું અને છેલ્લે એમ પૂછે કે તમે અમારી હાટું કર્યું હું, દુઃખ લાગે? જેમ પશુ ગરડું થઈ જાય, માની લો બળદ જેનાથી આપણે ખેતી કરતા હોય અને ગઢો થાય ને, પછી ખેડૂત એની એટલી વેલ્યુ ન કરે. જેમ ગરડા પશુની ઉપેક્ષા થાય એમ આ વૃદ્ધ વ્યક્તિની ઘરમાં ઉપેક્ષા થવા લાગે. લોકો એને બોલવા ન દે. પત્ની અને પુત્ર કહેતા હોય તમને કાંઈ ખબર ન પડે, તમે ચૂપચાપ બેહો. હા, ખબર નહોતી પડતી એટલે જ તમારા માટે આ જિંદગી કાઢી. ખબર પડતી હોત તો ન ડોકા મવડી નાખ્યા હોત. જો અમને ખબર હોત કે છેલ્લે તમે આવું પૂછવાના છો તો ઘર છોડી નીકળી ન ગયા હોત. પણ આવું થતું નથી. પત્ની ગમે એટલું અપમાન કરે, પુત્ર ગમે એટલું અપમાન કરે, પણ જો વિચારવાની વાત છે કે આ મૂર્ખને તોય વૈરાગ્ય થતો નથી. આટલું ઘરમાં અપમાન, અને હકીકત છે ને, આવું ક્યારેક ક્યારેક એમ લાગે અપમાન થવું જ જોઈએ. કમસે કમ અપમાનથી અપમાનિત થઈને તો ભગવાનના ચરણમાં જાય. પણ આની આસક્તિ એવી ખતરનાક છે કે ગમે એટલી ગાળો આપે લોકો, ગમે એટલું અપમાન કરે, છતાં એ ઘરને છોડવા ચાહતો, વૈરાગ્ય નથી થતો. છતાં કે ચાલો ભાઈ ઘરે રહેવા જેવું નથી તો કોઈ મંદિરનો આશ્રય લઈએ, કોઈ ભગવાનના ધામમાં જઈને રહીએ, ભગવાનનું ભજન કરીએ, તોય આ વિચાર આવતો નથી, તોય જ્ઞાન જ્ઞાન પડ્યો રહેશે. આ સૌથી મોટું દુર્ભાગ્ય છે. નહીતર આવું થાય પછી તો માણસને વૈરાગ્ય થવો જોઈએ, પણ નથી થતો. ભલે ગાળો આપે તોય પત્ની પુત્ર મારા છે, એ આજે મારું જે છે ને એ છૂટતું નથી. અને એટલે પડ્યો રહે. જેનું પાલન એ પોતે કરતો હતો, આજે એ એનું પાલન કરે છે. અને જો વૃદ્ધાવસ્થામાં રૂપ બગડે, શરીર રોગી થઈ જાય, જઠર અગ્નિ મંદ થઈ જાય, ભોજન ઓછું થાય, પુરુષાર્થ ઓછો થાય અને મરણની રાહ જોતા જોતા ઘરમાં પડ્યો રહે, પત્ની અને પુત્રએ આપેલા જે ટુકડા છે, જેમ કોઈ કૂતરાને બટકું રોટલો કોઈ નીરે અને કૂતરો એ ઘર આગળ પડ્યો રહે,
એમાં પત્ની પુત્ર દ્વારા આપેલા ભોજનથી પોતાનો નિર્વાહ કરે, મૃત્યુની રાહ જોતો રહે, અને મૃત્યુ સમય જ્યારે નજીક આવે, શ્વાસ નળીઓ કફથી ભરાઈ જાય, શોકાતુર સંબંધીઓથી ઘેરાયેલો રહે, કારણ કે મરવાનું હોય ને, બધા જ સંબંધીઓ આવી જાય, આમ બેડની ફરતા ફરતા ઊભા રહી જાય, અને બધા ટ્રાય કરે, દાદા કંઈક બોલો, દાદા કે આખું જીવન તો બોલવાનો દીધો, હવે હું કામ બોલાવું, છેલ્લે બિચારાને કે દાદા રામ બોલો, દાદા કે તમારા કામમાં હું રામને ભૂલી ગયો છું, અને હવે કફ ભરાણો છે અંદર, શબ્દ નીકળતો નથી, ત્યારે કે છે રામ બોલો. અને જુઓ, આખું જીવન અભ્યાસ નથી ને, આખું પરિવાર મળીને ટ્રાય કરતું હોય ભગવાનનું નામ લેવડાવવાનું, છતાં નામ નીકળતું. મેં તો ઘણા કેસ જોયા છે લાઈવ, આખું ફેમિલી ટ્રાય કરતું હોય કે એક વાર આ ભગવાનનું નામ બોલે ને તો આનું કલ્યાણ થાય, પણ જીવનું કલ્યાણ આટલા સસ્તામાં થતું નથી, કારણ કે જીવનમાં કોઈ દી રામ બોલ્યો નથી, મરતા સમય રામ યાદ આવે તો કોઈ કહે નહીં, પણ આટલા બધા લોકો ટ્રાય કરે તો રામ તો નીકળે ને. ભગવાન કહે છે આખું જીવન નામ લીધું નથી તો છેલ્લે નહીં લેવાય, બોલાવાની ટ્રાય ઘણી કરે, બોલવાની ઈચ્છા પણ હોય, પણ શું કરે, આખું શરીર કફથી ભરાઈ ગયું હોય, બધી નળીઓ કફથી લોક થઈ ગઈ, શબ્દ નીકળે જ નહીં, શું બોલો તમે, આ જીવનની અંતિમ સ્થિતિ છે. એટલા માટે અચેત થઈ, પછી મૂર્છિત થઈ જાય પીડાના કારણે, અને મૂર્છિત થઈ અને અંતે મૃત્યુ પામે. હવે જીવનમાં ભજન તો કર્યું નથી, કેવલ પરિવારના પાલન પોષણમાં જીવન વ્યતીત કરી દીધું છે, ત્યારે યમરાજજીના દૂતો એને આવે છે લેવા, નરકમાં લઈ જઈ ખૂબ દંડ આપે છે. કપિલ ભગવાન કહે છે કુટુંબનું પાલન કરવા વાળો અને પોતાનું પેટ ભરવા માટે જીવવા વાળો જે વ્યક્તિ છે, આ બે શરીર છોડ્યા પછી પોતાના પાપ કર્મના ફળ ભોગવે છે, અમુક કર્મ નરકમાં, અમુક કર્મ પશુયોનિમાં, અને એમ ભ્રમણ કરી અને અંતે એને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. મનુષ્ય દેહ કેવી રીતે મળે છે તો કહે છે ગર્ભાધાન થાય એટલે એ રાત્રિએ રજ અને વીર્ય બે મળી અને એક કલલ બને છે. પાંચ રાત્રિમાં એ પરપોટા જેવું સ્વરૂપ ધારણ કરે, દસ દિવસે બોર જેવું કઠણ થઈ જાય, માંસનો એક પિંડ બને, અને એક મહિનો જ્યારે વ્યતીત થાય ત્યારે એ માંસના પિંડમાંથી મસ્તક બહાર નીકળે, બે મહિના જ્યારે પૂરા થાય ત્યારે એમાંથી હાથ અને પગ નીકળે, ત્રીજા મહિને નખ, હાડકા, ચામડી, સ્ત્રી છે કે પુરુષ, આ ચિહ્નો લાગે ત્રીજા મહિને, ચાર મહિના જ્યારે પૂર્ણ થાય ત્યારે એમાં સાત ધાતુઓ પ્રગટ થાય, રક્ત, પિત્ત, કફ, વાત, અસ્થિ, મજ્જા ઇત્યાદિ, પાંચમા મહિને એને ભૂખ તરસની અનુભૂતિ થાય, છઠ્ઠા મહિને ઓર સાથે લપેટાય અને એ ગર્ભને આવરિત એટલે કે એને પેક કરવામાં આવે, ધનુષના આકારમાં માથું અને પગ વાળી અને એ પેક, કારણ કે જગ્યા ખાલી 9 સેન્ટીમીટર હોય ગર્ભમાં, અને 9 સેન્ટીમીટરમાં એને સમાવાનું હોય જે બાળક હોય ને, અને એકદમ ફિટ કરી દે પ્રકૃતિ. છ મહિના જ્યારે પૂરા થાય, સાતમા મહિને એ બાળકમાં જ્ઞાન શક્તિ પ્રગટ થાય, અને જ્ઞાન શક્તિ પ્રગટ થાય ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ આ નરક સ્થિતિમાંથી મને બહાર કાઢો. જીવ ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ આ પીડા બહુ ખતરનાક છે, અને રિયાલિટી છે, ગરુડ પુરાણ કહે છે કે ઓરિજિનલ જે નરક લોક છે ને એમાં જે દુઃખ છે એના કરતા 100 ગણું દુઃખ માતાના ગર્ભમાં છે. એટલે ગીતામાં ભગવાન જન્મને દુઃખ કહે છે, જન્મ મૃત્યુ જરાવ્યાથી દુઃખ દોષાનું દર્શન. તો આ ભયાનક પીડાથી જ્યારે જીવ પ્રાર્થના કરે ભગવાનને મને અહીંથી બહાર કાઢો, ભગવાન કે આગલી વખતે બહાર કાઢ્યો તે શું કર્યું,
નહીં પ્રભુ, આ વખતે હું નિશ્ચિત તમારું ભજન કરીશ અને ફરીથી આ ગર્ભમાં આવીશ. આ કોલ બધા લોકો આપે છે ભગવાનને, મેં આપ્યો છે, તમે આપ્યો છે, આ જગતમાં જન્મ લેવાવાળા હરેક વ્યક્તિ ભગવાનને કહે છે પ્રભુ એક ચાન્સ આપો, હું ફરીથી નહીં હલવાઉં. અને ભગવાન ચાન્સ આપે છે. શું કામ? ભગવાન વિચાર કરે છે કે હાલો અત્યાર સુધી તો ખોટું બોલ્યો, બનીએ કે આ વખતે સુધરી જાય. 9 મહિના સુધી આ પ્રાર્થના ચાલે, ભગવાન કૃપા કરી જીવને આ સંસારમાં આવવાનો અવસર આપે, અને અહીંયા આવીને શું કરે છે પાછું? ફરીથી ધીરે ધીરે પરિવારમાં આસક્ત, પરિવારમાં આસક્ત થઈ ફરીથી પાપ કર્મોમાં આસક્ત, ફરીથી મૃત્યુ, ફરીથી જન્મ. આદિ શંકરાચાર્ય કહે છે પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. આ વારંવાર ચાલતું રહે છે, જ્યાં સુધી ભગવાનની શરણ લેવામાં ના આવે. આ ચક્રમાંથી બહાર નીકળવું હોય તો કહે છે ભગવાન કૃષ્ણની શરણ લ્યો. આ દુસ્તર સંસારથી જો પાર તરવું હોય તો ભગવાન સિવાય આપણને કોઈ આમાંથી બહાર કાઢીએ કેમ નથી. અને કોઈ વ્યક્તિ કહે છે નહીં નહીં, અમારે તો હજી ભોગોમાં મોજ કરવાની છે, કરો, આ ચક્ર ચાલતું રહેશે. આજે મનુષ્ય છો પણ વેરાયટી 84 લાખ છે. જરૂરી નથી આજ મનુષ્ય છો તો મનુષ્ય જ રહેશો. આજે મનુષ્ય છો, કાલે વૃક્ષના શરીરોમાં પણ હોઈ શકે, પશુઓનું શરીર પણ હોઈ શકે, કીટ કૃમિઓના શરીર પણ હોઈ શકે, અનંત અનંત શરીરો છે. અને એટલા માટે આ જન્મ મરણના પ્રવાહથી મુક્ત થવું આજ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. અને જે વ્યક્તિ એવું ચાહે છે કે અમારે અહીંથી નીકળવું છે, એના માટે એક જ ઉપાય ભક્તિ છે. આ રીતે સુંદર પ્રવચન કરી અને કપિલ ભગવાન વનમાં ગયા. માતા દેવહૂતિએ સમસ્ત આસક્તિ ભોગમાંથી પોતાની બુદ્ધિ હટાવી સમાધિમાં સ્થિત થયા અને સમાધિમાં સ્થિર થઈ પોતાના મનને ભગવાનમાં લગાવ્યું. માતા દેવહૂતિનું શરીર જળ સ્વરૂપ બની ગયું, એક નદી બની અને વહેવા લાગ્યું. આ રીતે માતા દેવહૂતિને ભગવત પ્રાપ્તિ થઈ. ત્યારબાદ મૈત્રેય ઋષિ મનુ મહારાજની અન્ય પુત્રીઓના વંશનું વર્ણન કરે છે. કહે છે મનોસ્તુ શતરૂપાયાં તિસ્ત્ર કન્યાશ્ચ જગ્ગિરે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતા. માતા દેવહૂતિનું વર્ણન થયા પછી આકુતિનું વર્ણન કરે છે. મનુ મહારાજની દ્વિતીય કન્યા આકુતિ, જેના વિવાહ રુચિ પ્રજાપતિ સાથે થયા પુત્રિકા ધર્મથી, કેને જે સંતાન ઉત્પન્ન થશે એ મનુ મહારાજને આપવામાં આવશે. એક યુગલ પ્રગટ થયું સંતાનના રૂપમાં. એમાં જે પુત્ર છે એનું નામ યજ્ઞ, કન્યાનું નામ દક્ષિણા. તો સાક્ષાત ભગવાન યજ્ઞ સ્વરૂપ અને માતા લક્ષ્મી દક્ષિણાના રૂપમાં પ્રગટ થયા. બોલો યજ્ઞ સ્વરૂપ ભગવાન કી. યજ્ઞ અને દક્ષિણાથી 12 સંતાનો થયા. અને પછી એના પુત્ર પૌત્ર ઇત્યાદિ આ સ્વયંભૂ મન્વંતર જે છે એ આકૃતિના વંશથી છવાઈ ગયો આખો. મતલબ સૃષ્ટિનો વિસ્તાર થયો જે બ્રહ્માજી કરવા ચાહે છે. ત્રીજી કન્યા જેનું નામ છે પ્રસૂતિ, પ્રસૂતિના વિવાહ થયા દક્ષ પ્રજાપતિ સાથે અને એમને 16 કન્યાઓ પ્રગટ થઈ. 13 કન્યાના વિવાહ ધર્મની સાથે થયા, 1 કન્યાના વિવાહ અગ્નિદેવ સાથે, 1 કન્યાના વિવાહ પિતૃદેવ સાથે અને સૌથી નાની કન્યાના વિવાહ શિવજી સાથે થયા.
ધર્મની જે 13 પત્નીઓ છે એમાં સૌથી નાની જે છે એનું નામ છે મૂર્તિ. મૂર્તિથી ભગવાન નરનારાયણનો જન્મ થયો. બોલો નરનારાયણ ભગવાન કી. ત્યારબાદ અગ્નિ અને સ્વાહાથી 3 સંતાનો થયા, પાવક, પૌમાન અને શુચિ. પિતૃ અને સ્વધાથી 2 સંતાનો થયા, ધારિણી અને વયુના. શિવજી અને સતીથી કોઈ સંતાન ન થઈ. કારણ સુખદેવજી કહે છે કે યુવાન અવસ્થામાં સતીનો દેહ ત્યાગ થયો, જેના કારણે એને કોઈ સંતાન ન થયું. વિદુરજી પ્રશ્ન કરતા કહે છે કે યુવાનીમાં સતીનું મૃત્યુ શા માટે થયું? તો મૈત્રેય ઋષિ કહે છે કે ભગવાન શિવ અને દક્ષ વચ્ચે થોડું વૈમનસ્ય થયું છે. કારણ તો કે દક્ષને જ્યારે પ્રજાપતિનું પદ મળ્યું તો એણે એક મીટિંગ બોલાવી આખા બ્રહ્માંડની, અને મીટિંગ બોલાવી તો દક્ષ પ્રજાપતિ જ્યારે મીટિંગમાં પ્રવેશ કરે, બધા દેવતાઓ ઊભા થઈ અને એનું સન્માન કર્યું. 2 જણા ઊભા ન થયા, બ્રહ્માજી અને શિવજી. દક્ષએ જોયું કે બ્રહ્માજી ઊભા નથી થયા, બોલે તો મારા પિતા છે, વાંધો નહીં, પિતા પુત્રને પ્રણામ ન કરે. પણ આ શિવજી તો મારો જમાઈ છે, આણે પ્રણામ કેમ ન કર્યા? અને અમુક લોકો છે ને અભાવમાં બહુ દુઃખી રહે. હવે આટલા બધા કરોડો દેવતાએ પ્રણામ કર્યા, એક શિવજીએ ન કર્યા, શું વાંધો છે? પણ નહીં, બધાએ પ્રણામ કર્યા એ દક્ષને ન દેખાણું, પણ એને એ જોયું કે શિવજીએ નથી કર્યા. એ દક્ષે વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, ક્યારેક સમય આવે ને ત્યારે જોઈ લેશું. અને વાત એને મનમાં રાખી. અહીંયા નિકટ જે કનખલ ક્ષેત્ર છે ત્યાં દક્ષ પ્રજાપતિ એક યજ્ઞનું આયોજન કર્યું, વાજપેયી યજ્ઞ. અને આ યજ્ઞમાં બધા દેવતાઓને આમંત્રિત કર્યા, શિવજીને આમંત્રણ ન આપ્યું. કારણ કે યજ્ઞનો ઉદ્દેશ હતો શિવજીનું અપમાન. બધા દેવતાઓ વિમાન લઈ વાયા કૈલાસ થઈ યજ્ઞમાં પધાર્યા. માતા સતીને ભગવાન શિવ કથા સંભળાવી રહ્યા છે, અને એને જોયું કે આટલા બધા વિમાનો આજ કઈ બાજુ જઈ રહ્યા છે આ દેવતાઓ. ત્યારે શિવજીએ કીધું તમારા પિતાને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે, આ બધા યજ્ઞમાં જઈ રહ્યા છે. અચ્છા, તો આપણે કેમ નહીં? શિવજી કે આમંત્રણ નથી, અને આમંત્રણ વગર તો જવાય નહીં. સતી કહે છે સ્વજનોને ત્યાં જવા માટે આમંત્રણની જરૂર ના હોય. શિવજી કે તમારી વાત બરોબર છે, પણ ક્યારે? તો કહે છે કે જ્યારે સ્વજન અભિમાની ન હોય, ક્રોધના કારણે દ્વેષી ન હોય, સંબંધ સારો હોય તો જવાય. પણ આપણા સ્વજનો આપણાથી દ્વેષ કરતા હોય, સંબંધ બરાબર હોય નહીં, અને ઇન્વિટેશન ન હોય તો જવાય નહીં. શિવજી કહે છે કારણ બહુ સુંદર નીતિ બતાવી. ભગવાન શિવ કહે છે વિદ્યા, તપ, ધન, સારું શરીર, યુવાવસ્થા અને ઊંચું કુળ, આ 6 વસ્તુ સત્પુરુષોના લક્ષણ છે. પણ આ 6 વસ્તુ જો કોઈ નીચ વ્યક્તિમાં આવે તો આ ગુણ જે છે ને એ શું થઈ જાય? અવગુણ. અને અવગુણ જ્યારે થાય ને એટલે અભિમાન વધે, વિવેક નષ્ટ થાય. અને આ જ કારણ છે લોકો એકબીજાથી દ્વેષ કરે છે. સત્પુરુષોનું ધન જ્યારે નીચ પુરુષ પાસે આવે ત્યારે એ અવગુણ જ ધારણ થાય. કેમ? તો કે સ્વાતિનું બુંદ કોઈ સાપના મુખમાં પડે ને તો ઝેર બને, અને એ જ બુંદ જો છીપમાં પડે તો મોતી બને. એમ આ જે 6 લક્ષણો છે જો સત્પુરુષોમાં જાય
તો આનાથી અન્ય જીવોને લાભ થાય, અને જો દુષ્ટ વ્યક્તિઓમાં જાય આનાથી જીવની હાનિ થાય છે. તો અભિમાન જ્યારે વધી ગયું હોય સ્વજનોનું, ત્યારે એમાં વિવેક ન હોય, એનો વિવેક નષ્ટ હોય, અને વિવેક ન હોય ને ત્યારે એ મહાપુરુષોના પ્રભાવને જોઈ શકતા નથી. પોતાને ત્યાં કોઈ સ્વજન આવ્યો હોય આમ ક્રોધથી, કટાક્ષથી, રોષભરી દ્રષ્ટિથી જોવે, અને આ અવ્યવસ્થિત બુદ્ધિવાળા લોકોને ત્યાં આ મારો સંબંધી છે આવું જાણ્યા પછી પણ જવું જોઈએ નહીં. કારણ હે દેવી, શત્રુઓના બાણથી એવી વ્યથા નથી થતી જેવી વ્યથા સ્વજનોના વેણથી થાય. કારણ કે કોઈ શસ્ત્રથી ઘા કરે ને સમય જતા રૂજાઈ જાય, પણ વાણીના ઘા ક્યારેય રૂજાતા? 30-35 વર્ષ પહેલા કંઈક કીધું હોય કોઈ આપણને, હજી વ્યક્તિ હામાં મળે ને તો યાદ તો આવી જ જાય. એકવાર એને સંબંધ ભલે સુધરી ગયો હોય પણ એકવાર એ વચન જે કીધું છે એ મનથી નીકળતું નથી. શસ્ત્રનો ઘા રૂજાય પણ વાણીના ઘા હંમેશા માટે રહી જાય છે. અને આ વાણી જે છે ને કે છે વ્યક્તિને રાત દિવસ બેચેન કરી મૂકે છે. એ સતી હું જાણું છું કે તમે તમારા પિતાને સૌથી પ્રિય છો, પણ છતાં મારી પત્ની છો એટલે આદર નહીં મળે તમને. તો માતા સતીએ પૂછ્યું કે મને આદર નહીં મળ્યાનું કારણ શું છે? બોલે, અમારા સસરા જમાઈનો જે આ ડખો થઈ ગયો થોડોક. તો સતીએ પૂછ્યું, આ ડખો થયો હું કામ? એટલે શિવજીએ કીધું કે આ તારા પિતા આવ્યા એ સભામાં, મેં એને પ્રણામ ન કર્યા. તો જો ગમે એવી કન્યા હોય પણ એનું પલ્લું ઝૂકે તો એના પિયર બાજુ જ. આ તો નીતિ છે. સતીએ કીધું, આટલી વાત તમે પ્રણામ ન કર્યા એમાં આમ પ્રોબ્લેમ થયો છે? તો ભાઈ તમારે પ્રણામ કરી લેવા જોઈએ ને. જો મહાદેવ સાક્ષાત શિવપતિ છે, છતાં નહીં, પિતાનો તો વાંક હોય જ નહીં પુત્રીની દ્રષ્ટિમાં ક્યારેય, તો તમે પ્રણામ કેમ ન કર્યા? ત્યારે શિવજી કહે છે, સ્વાગત, પ્રણામ, નમ્રતા આ બધા લોકો કરે છે, તત્વજ્ઞાનીઓ થોડુંક સારી રીતે કરે છે, અને હું પણ કરું છું. કારણ કે તત્વજ્ઞાનીઓ જોવે છે કે જ્યારે કોઈને પ્રણામ કરે ને તો એ શરીર નહીં, વ્યક્તિને નહીં, પણ એ શરીરમાં સ્થિત જે ભગવાનનો વાસુદેવ છે એને પ્રણામ કરે છે. કોઈ તત્વજ્ઞાની મહાપુરુષો કોઈને પ્રણામ કરે ને તો એ પ્રણામ વ્યક્તિગત નથી હોતા, એ ભગવાનને પ્રણામ કરે છે. અને હું પણ જ્યાં વાસુદેવને જોઉં ત્યાં પ્રણામ કરું છું. તો સતી કે, મારા બાપામાં તમને વાસુદેવનો દેખાણા? બધા જીવોમાં ભગવાન છે તો એમાં નહીં હોય દક્ષમાં? બોલે, નહીં, તારા પિતામાં છે ભગવાન, નથી એવું નથી, પણ તારા પિતાનું જે અભિમાન છે એ અભિમાનના કારણે ભગવાનનું સ્વરૂપ ઢકાઈ ગયું, અને એટલે મને એ દેખાણા નહીં, અને મને જ્યાં દેખાતા નથી વાસુદેવ ત્યાં હું પ્રણામ કરતો નથી. અભિમાન જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ભગવાનનું રૂપ પ્રગટ થતું નથી. શિવજી કે, મને ન દેખાણું. અને દક્ષ અભિમાની થઈ ગયા, શું કામ પ્રજાપતિનું પદ મળ્યું? ગોસ્વામીજી કહે છે કે પદ મળે અને અભિમાન ન આવે આવો તો કોઈ જન્મ્યો નથી હજી. નહીં કહું અસ જન્મા જગમાહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. પદ મળે ને અભિમાન ન આવે આ તો બન્યું નથી. એટલે આ અહંકારમાં મને દર્શન થયું નહીં ભગવાન વાસુદેવનું, મેં પ્રણામ કર્યા નહીં. પણ સતી, મારી વાત માનો, તમે તમારા પિતાને ત્યાં ન જાઓ. કારણ કે પ્રતિષ્ઠિત વ્યક્તિનું જ્યારે પોતાના સ્વજન દ્વારા અપમાન થાય ને તો આ અપમાન તત્કાલ એના મૃત્યુનું કારણ બને છે.
આટલું કહીને શિવજી મૌન થઈ ગયા. સતીના મનમાં દ્વિધા થઈ, હું જાવું કે ન જાવું? કારણ કે એક બાજુ ભગવાન શિવનો ઉપદેશ, એક બાજુ પિતાના ઘરનો પ્રેમ. તો એમ કીધું, એમ પલ્લુ તો પિયરમાં જ ઝૂકવાનું છે. સતી ચાલી નીકળ્યા. શિવજીને ખબર હતી કે આજે જાય છે પણ હવે આ પાછી ફરવાની નથી. શિવજી જાણે છે આનું મૃત્યુ થવાનું છે. શિવજી ઉઠ્યા અને કૈલાસમાં સતીનો જેટલો પણ સામાન હતો, એક એક વસ્તુ જે હતી એ બધી ભેગી કરી અને શિવજીએ નંદી ઉપર રાખી દીધી બધી. કારણ કે શિવજીને ખબર છે હવે પાછી તો આવવાની નથી. તો જો એની વસ્તુઓ ઘરમાં રહેશે તો એને જોઈ જોઈને મને એની યાદ આવશે. એટલે એક એક વસ્તુ ભેગી કરી અને શિવજીએ નંદી ઉપર રાખી અને નંદીને કીધું, તમે જાઓ સતીની સાથે. ઘટના શું બનવાની શિવજીને પહેલેથી ખબર છે. આ રીતે પોતાના અનુયાયીને સાથે મોકલ્યા. સતી શિવજીના ગણો સાથે યજ્ઞમાં પધાર્યા. માતા અને બહેનો સિવાય કોઈ આદર ન કર્યો. સતીને થયું, કાંઈ વાંધો નહીં, મારો આદર ન થયો, કોઈ ચિંતા નથી. પણ જ્યારે એણે યજ્ઞમાં જોયું કે યજ્ઞમાં શિવજીનો ભાગ નથી, શિવજીનું અપમાન થયું છે, અને ત્યારે સતીને ક્રોધ થયો. અને સતી કહે છે કે શિવજીના ગુણ કેવા છે, શિવથી મોટું આ સંસારમાં કોઈ નથી, બધા જીવોની આત્મા છે શિવ, અને એવા શિવને કોઈની સાથે દ્વેષ નથી. અરે શિવ બોલે કોઈ તો પણ એના પાપનો નાશ થઈ જાય છે, જેની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ કરતું નથી. અને આની હારે તમે વેર રાખો છો? જો સતી પિતા કહેવાનું ભૂલી ગયા. કહે છે, એ દક્ષ, તારી જેવા લોકો મહાપુરુષોની નિંદા કરે, મહાપુરુષો તો એમાં ધ્યાન નથી આપતા, પણ એના ચરણોની રજ જે છે ને અપરાધ સહન કરતી નથી, અને એ ચરણ રજ એ વ્યક્તિનો નાશ કરી નાખે છે. અને આ વાસ્તવિકતા છે. કોઈ મહાપુરુષોનું અપમાન તમે કરો તો એ તો ક્યારેય અપમાન માનતા નથી, પણ એની ચરણ રજ જે છે ને એ વ્યક્તિનો સત્યાનાશ કરી દે. એ દક્ષ, જે શિવને તમે અશિવ કહો છો ને, આ જેટલા દેવતાઓ આ સભામાં બેઠા છે ને એનું નિર્માલ્ય પોતાના મસ્તક ઉપર ચડાવે છે, અને બીજાની તો હું વાત કરે છે. એ દક્ષ, આ તારો બાપ જે છે ને બ્રહ્મા, એ આમ કરે છે. જ્યાં પોતાના સ્વામીની નિંદા થતી હોય તો કે છે, ન્યા તો કાન બંધ કરીને નીકળી જવું જોઈએ, અને જો સામર્થ્ય હોય તો નિંદા કરવા વાળાની જીહવા કાપી લેવી જોઈએ. આવું પાપ થતા અટકાવવા માટે પોતાના પ્રાણ પણ આપવા પડે તો પ્રાણને પણ આપી દેવા આ ધર્મ છે. આજકાલ આપણો ધર્મ કેટલો મરી પરવાર્યો છે. કોઈ ભગવાનની નિંદા કરે, કોઈ આપણા દેવી દેવતાઓની નિંદા કરે, આપણા પેટનું પાણી હલતું નથી. અને સતી શું કહે છે, ધર્મ માટે પ્રાણ આપવા પડે ને તોય તૈયારી હોવી જોઈએ. કારણ કે જો આપણે ધર્મની રક્ષા કરશું તો ધર્મ આપણી રક્ષા કરશે. એટલા માટે સતીએ કીધું કે તમારા દ્વારા શરીર મને પ્રાપ્ત થયું છે, તો આ દક્ષ પુત્રીનું સંબોધન હવે આપણે રાખવું નથી, અને એટલા માટે આજ યજ્ઞની અંદર હું મારા શરીરનો ત્યાગ કરીશ, જેનાથી આ દક્ષ પુત્રીના સંબોધનથી મને મુક્તિ મળે. સતી સમાધિ લગાવીને બેઠા, શરીરથી યોગ અગ્નિ પ્રગટ થઈ, અને આ યોગ અગ્નિમાં સતીએ પોતાના શરીરને
બાળી અને પ્રાણનો ત્યાગ કર્યો. શિવજીને જ્યારે આ સમાચાર મળ્યા, શિવજીએ યજ્ઞને વિધ્વંસ કરવા માટે વીરભદ્રને ઉત્પન્ન કર્યા અને વીરભદ્રએ આવી અને યજ્ઞનો વિધ્વંસ કર્યો. બહુ અદ્ભુત આ વિધ્વંસ થયો. વીરભદ્રએ શું કર્યું? તો કે જે જે દેવતાઓ શિવજીની નિંદા સાંભળી રહ્યા હતા, શિવજીની નિંદામાં સહભાગી બની રહ્યા હતા, એક એક દેવતાઓને પકડી પકડીને દંડ આપ્યો બધાને. જ્યારે દક્ષ શિવજીની નિંદા કરે છે, ભૃગુમુની દાઢી ઉપર હાથ ફેરવતા, ભૃગુની દાઢી ક્યાંય લીધી વીરભદ્રએ. ઉષા નામના એક દેવતા હતા, જોર જોરથી હસતા હતા. એક મુક્કો માર્યો, 32 એ 32 દાંત અંદર સીધા, બારે ન પડવા દીધો એક. અને ભગ નામના એક દેવતા હતા, આંખોથી ઈશારો કરી રહ્યા હતા શિવજીના અપમાન માટે. વીરભદ્રએ આંખો ખેંચી લીધી એની. અને આ રીતે જે જે દેવતાઓએ જે જે પ્રકારે શિવજીની નિંદા કરી, બધાને વીરભદ્રએ દંડ આપ્યો અને અંતે દક્ષ પ્રજાપતિને પકડ્યા. દક્ષના ગરદનને કાપવાનો પ્રયાસ કરે વીરભદ્ર, પણ દક્ષ પ્રજાપતિ મરતા નથી. વીરભદ્રએ બહુ પ્રયાસ કર્યો પણ મસ્તક કપાતું નથી. વીરભદ્રને થયું આ કંઈક અલગ વેરાયટી લાગે, શસ્ત્ર દ્વારા પણ આની ગરદન કપાતી નથી. અને ત્યારે વીરભદ્રએ જોયું કે યજ્ઞમાં જે યજ્ઞ પશુ છે જેની બલિ આપવાની હતી, અને એના મસ્તકને કાપવાની એક વિધિ છે, મસ્તકને ગોળ ગોળ ઘુમાવી. અને તમે જોયું છે કે વૃક્ષ ઉપર કોઈ ફળ હોય ને તમે આમ ખેંચો, તૂટે નહીં, તો પછી શું કરવી? આપણે આમ ગોળ ઘુમાવીએ એટલે તૂટી જાય. એમ ગોળ ઘુમાવી ઘુમાવીને દક્ષ પ્રજાપતિના મસ્તકને શરીરથી અલગ કર્યું અને અલગ કરી નાખી દીધું અગ્નિકુંડમાં. દક્ષનું મસ્તક બળી ગયું અને બધી બાજુ હાહાકાર મચી ગયો. એ સમયે બ્રહ્માજી યજ્ઞમાં ઉપસ્થિત થયા, શિવજીને પ્રાર્થના કરી અને કીધું કે યજ્ઞના વિધ્વંસને અટકાવો. સ્વયં ભગવાન વિષ્ણુ, શિવજી આ બધા પ્રગટ થયા. શિવજીએ વીરભદ્રને શાંત કરી યજ્ઞનો વિધ્વંસ અટકાવ્યો અને બધા દેવતાઓએ પ્રાર્થના કરી કે પ્રભુ આ જે જે દેવતાઓને ભાંગ્યા છે વીરભદ્રએ, આમાં સુધાર કરો. ભગવાન શિવ કહે છે દક્ષ પ્રજાપતિનું મસ્તક તો બળી ગયું છે, એક કામ કરો, આ યજ્ઞમાં જે બકરાની બલિ આપવાની હતી આને બકરાનું મસ્તક લગાવી દો, કારણ કે હવે એનું માથું તો છે નહીં, તો ત્યાં પડ્યું હતું બકરાનું, લગાવી દીધું. અને કીધું આ ઓલા ભગ નામના જે દેવતા છે, આંખ જેની નીકળી ગઈ એને શું કરશું? એ કે હવે નવી આંખ નહીં આવે, પણ સૂર્યની આંખોથી એ દેવતા જોશે. વાયા કરી દીધું શિવજી. અને ઓલા પૂસા નામના દેવતા, શિવજી કે લાવો દાંત હોય તો ફિટિંગ કરી દઈ, પણ કે દાંત તો અંદર વયા ગયા જ બધા, એ તો આને આમ નામ રહેવા દો. તો કે ખાશે પીશે કેમ? આને લિક્વિડ ઉપર રાખો. તમે જો યજ્ઞની અંદર પૂસા નામના દેવતાને આહુતિ આપવામાં આવે ને, તો એના માટે શીરો બનાવવામાં આવે જવનો, અને શીરાનો ભોગ લાગે એને, કારણ કે એને દાંત નથી, એટલે એને એ દેવું પડે લિક્વિડ ટાઈપ બધું, જે ગળી કે ચાવી ન ચાવવાનું નહીં, ખાઈ એ કે એવું. અને ઇન્દ્રને જ્યારે આહુતિ આપવામાં આવે યજ્ઞમાં, તો એને પુરોડાશ નામની વસ્તુ આપવામાં આવે છે, જેનાથી એ કડક હોય એકદમ. તો ઇન્દ્ર સહી સલામત હતા, તો એને બહુ વાંધો નથી. પણ શિવજીએ કીધું કે આને લિક્વિડમાં રાખો, વાંધો નહીં. એટલે ત્યારથી પછી જુઓ તમે, ગમે ત્યારે આહુતિ આપે, ઉષા નામના દેવતાની આહુતિ જ્યારે યજ્ઞમાં આપવાની હોય, તો એને લિક્વિડ જ આપવામાં આવે. આ બધું યજ્ઞો જે કરતા હોય એને ખ્યાલ હશે. અને ત્યાર પછી જે જે દેવતાઓ હતા, એ કે આ ભૃગુમુનિની દાઢી વહી ગઈ એનું શું કરશું? દાદા કે કાંઈ નહીં, ઓલા બકરાની કાઢ લ્યો, ઝોંટાડી દો એને. ભૃગુમુનિને બકરાની દાઢી લગાવી દીધી. અને આ રીતે જેના હાથ ભાંગ્યા હતા, જેના પગ ભાંગ્યા હતા અશ્વિની કુમાર, એ બધાને રિપેર કર્યા. અને આ રીતે બધા લોકોએ કીધું ધન્ય ધન્ય, હવે તો દક્ષ પ્રજાપતિ સજીવન થયા,
પણ અભિમાન નષ્ટ થઈ ગયું બધું. જે અહંકાર હતો અહંકાર નષ્ટ થયો અને દક્ષ શિવજીની ક્ષમાયાચના કરે છે, કે છે, હે ભગવાન, મેં તમારો અપરાધ કર્યો પણ એના બદલામાં તમે આ દંડ આપીને મારી ઉપર બહુ મોટી કૃપા કરી છે. કારણ કે તમે અને સાક્ષાત ભગવાન તમે બ્રાહ્મણોના એવા ભક્ત છો કે અધમ બ્રાહ્મણોની પણ તમે ઉપેક્ષા કરતા નથી. તો પછી અમારી જેવા જે યજ્ઞ યાગ કરનારા જે છે આને તો તમારે ક્ષમા કરવી જ જોઈએ. કોઈ અધમ બ્રાહ્મણ હોય તો એ ભગવાન ક્યારેય બ્રાહ્મણોને દંડ નથી આપતા. એટલા માટે સમસ્ત વિપત્તિઓમાંથી તમે જ અમારું રક્ષણ કરવા વાળા છો, તો ઉદાર હૃદય રાખી અમારી ઉપર પ્રસન્ન થાઓ. અને આ રીતે દક્ષ પ્રજાપતિએ ક્ષમાયાચના કરી, શિવજી અમને ક્ષમા કરી અને પછી પુનઃયજ્ઞનો, કારણ કે યજ્ઞ અધૂરો તો છોડાય નહીં, પુનઃયજ્ઞ ભગવાનને પ્રાર્થના કરી. ત્યારબાદ શ્રી મૈત્રેય મુનિ કહે છે કે જેવો આ યજ્ઞ સંપન્ન થયો, દક્ષ પ્રજાપતિની શુદ્ધિ થઈ, તો હે વિદુરજી, સતીએ જ્યારે પોતાનો દેહ ત્યાગ કર્યો ત્યારે એમને કોઈ સંતાન હતું નહીં. સંતાન ઉત્પન્ન થઈ પહેલા જ એમનું મૃત્યુ થયું. ત્યારબાદ મનુ મહારાજના પુત્રની કથા કહે છે. મનુ મહારાજના બે પુત્ર હતા, ઉતાનપાદ અને પ્રિયવ્રત. એમાં મોટા પ્રિયવ્રત મહારાજ, ઉતાનપાદ નાના. પણ પહેલા ઉતાનપાદની કથા કહે છે, કારણ કે રાજા પહેલા એ બન્યા છે. પ્રિયવ્રત મહારાજ તો બ્રહ્મચારીના વેશમાં જંગલમાં ભગવાનનું ભજન કરી રહ્યા છે. તો જ્યારે ઉતાનપાદની કથા પ્રારંભ થઈ તો કહે છે, અથાત કીર્તયે વંશમ પુણ્ય કીર્તે કુરુત્વહ સ્વયંભુવસ્યાપિ મનો હરેરંશાંશ જન્મનઃ. તો એક પ્રશ્ન થાય કે મનુ મહારાજના વંશની કથા આપણે શા માટે સાંભળી રહ્યા છીએ? તો કહે છે, અથાત કીર્તયે વંશ પુણ્ય કીર્તે કુરુત્વહ. મૈત્રેયજી વિદુરજીને કહે છે કુરુદ્વહ, કુરુ અને આનંદ આપનાર. હે વિદુરજી, હવે એક પ્રશ્ન થાય કે વિદુરજીથી કુરુ આનંદિત હતા? કારણ કે જ્યાં સુધી વિદુરજી રહ્યા ત્યાં સુધી દુર્યોધનને લગભગ ક્યારેય મેળ આવ્યો નથી. છતાં મૈત્રેયજી કહે છે કુરુદ્વહ, કુરુ અને આનંદ આપનાર. કારણ જો જ્યાં સુધી કુળમાં કોઈ ભક્ત હોય ને ત્યાં સુધી આખું કુળ સુરક્ષિત હોય. જ્યાં સુધી વિભીષણ લંકામાં હતા, રાવણે ગમે એટલા અત્યાચારો કર્યા એની ઉપર કોઈ સંકટ ન આવ્યું, ભગવાને એને મારવાનો દંડ આપવાનો પ્રયાસ ન કર્યો વિભીષણ હતા ત્યાં સુધી. પણ જેવા વિભીષણને બહાર કાઢ્યા ને લંકાનો નાશ પ્રારંભ થઈ ગયો. જ્યાં સુધી હસ્તિનાપુરમાં વિદુરજી હતા દુર્યોધનને કોઈ પ્રોબ્લેમ ન આવ્યો, પણ જેવા વિદુરજી નીકળ્યા એને કુરુઓનો નાશ પ્રારંભ થયો. એટલે ઘણીવાર કુળમાં કોઈને એવું લાગતું હોય કે આપણું કુટુંબ સુખી છે સંપન્ન છે, પણ એનું કારણ કુળનો કોઈ એક પુણ્યાત્મા વ્યક્તિ હોય છે. અને એને જ્યારે કાઢી નાખો ને પછી બચાવો, આખું રાક્ષસ કુળ સ્વાહા થઈ ગયું, આખું કુરુ કુળ સ્વાહા થઈ ગયું. પણ ભલે જીવિત આનંદ ન મળે, મૃત્યુ પછી તો આનંદિત થયા છે, કારણ કે વિદુરજી ભક્ત છે. અને ભક્ત સાથે જેનો સંબંધ હોય ને આ વ્યક્તિને ઈશ્વજન મૃત્યુ પછી પણ સુખ આપે છે, આ શાસ્ત્ર કહે છે. એટલે કુરુત્વહ સંબોધન આપી અને કહે છે કે એવો પરમ પવિત્ર વંશ છે. કેમ? તો કે મનુ મહારાજનો આ વંશ ભગવાનના અંશના અંશથી પ્રગટ થયો છે. ભગવાનના અંશ છે બ્રહ્માજી, બ્રહ્માજીના પુત્ર થયા મનુ મહારાજ, અને આ ઈ મનુ મહારાજના વંશની કથા ચાલે છે કે જે મનુ મહારાજના વંશમાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે.
આ વંશોની અંદર ભગવાનના અનેક અવતારો થયા છે અને એટલા માટે આ વંશની કથા પણ પરમ પવિત્ર છે. ઉતાનપાદ જેને બે પત્નીઓ હતી, સુરુચિ અને સુનીતિ, બંનેથી એક એક પુત્ર હતા. સુરુચિથી ઉત્તમ નામનો પુત્ર, સુનીતિના પુત્ર હતા ધ્રુવ. બંને બાળકો સાથે રમે. એક દિવસ ધ્રુવ મહારાજે જોયું કે એનો ભાઈ ઉત્તમ પિતાના ખોળામાં બેસવા જઈ રહ્યો છે, પિતાના ખોળામાં બેઠો છે. તો ધ્રુવ મહારાજના મનમાં પણ ઈચ્છા થઈ કે મારે પણ પિતાના ખોળામાં બેસવું છે, કારણ કે પિતા મારા પણ છે. તો ધ્રુવ જેવા પિતાના ખોળામાં બેસવા ગયા, સુરુચિએ ના પાડી કે ધ્રુવ તું પિતાના ખોળામાં નહીં બેસી શકે. કારણ? બોલે, તું મારો પુત્ર નથી. અરે, તમારો પુત્ર નથી પણ પિતા તો મારા છે. બોલે, પિતા ભલે તારા હોય પણ હું માં તારી નથી ને, તું ખોળામાં નહીં બેસી શકે. ધ્રુવ મહારાજે કીધું, તો ખોળામાં બેસવું હોય તો મારે શું કરવું પડે? બોલે, તું વનમાં જા, ભગવાનની તપસ્યા કર, અને ભગવાન પ્રસન્ન થઈ જાય તો એ ભગવાનને કહેજે કે તને મારા ગર્ભથી જન્મ આપે, તો તું આ સિંહાસન ઉપર બેસવા માટે યોગ્ય બનીશ. હવે વિચાર કરો, 5 વર્ષનો બાળક, એને શું ખબર પડે ગર્ભ શું છે, જન્મ શું છે? પણ ધ્રુવ મહારાજને એટલું ખોટું લાગ્યું, રડતા રડતા પોતાની માતા પાસે આવે. માતા પાસે આવી અને પોતાનું દુઃખ વર્ણન કરે. સુનીતિને પહેલા જ ખબર પડી ગઈ ધ્રુવ મહારાજને આવતા પહેલા કે મહેલમાં ધ્રુવનું અપમાન થયું છે. સુનીતિ રડવા લાગ્યા કે મારા જીવનમાં તો દુર્ભાગ્ય છે પણ આની અસર મારા પુત્રના જીવન ઉપર પણ છે. મારી સાથે દુર્વ્યવહાર થયો એનો વાંધો નથી, પણ મારા પુત્ર સાથે પણ દુર્વ્યવહાર. માતા સુનીતિએ ખૂબ ધૈર્ય ધારણ કરી ધ્રુવ મહારાજને પોતાના ખોળામાં બેસાડ્યા અને સાંત્વના આપતા આપતા એને સમજાવે છે, છતાં ધૈર્ય રહ્યું નહીં, એ પણ રડવા લાગ્યા. ધ્રુવ મહારાજ પણ રડે છે અને પુનઃ ધૈર્ય ધારણ કરી માતા સુનીતિ ધ્રુવને સમજાવે છે કે બેટા, જેણે તારું અપમાન કર્યું છે એના વિષયમાં તું અમંગળની કામના નહીં કરતો. કારણ? આ જગતમાં જે બીજાને દુઃખ આપે ને, એને પોતે દુઃખ ભોગવવું પડે છે. અને આપણા જીવનમાં જે દુઃખ આવે ને, આ દુઃખના જવાબદાર આપણે પોતે છીએ. આપણા કર્મ છે, કોઈ બીજાથી દુઃખ આવતું નથી. એટલા માટે મા અમંગલમ, તું કોઈના અમંગળની કામના નહીં કરતો. કેટલી સુંદર શિક્ષા માતા સુનીતિ ધ્રુવને આપે છે. આજે કોઈ હોય તો ન હું બેહવા દે, હાલે હું આવું છું. પણ જો સુનીતિ પોતાના પુત્રના મનમાં દ્વેષ પેદા નથી કરતા, કોઈના પ્રત્યે ઈર્ષા નહીં. એને કીધું, ભલે સુરુચિ અપમાન કર્યું, પણ બેટા સુરુચિ એટલે અપમાન કર્યું છે કારણ કે આપણું કર્મ એવું છે. અને ધ્રુવ, એમાં તારા કર્મનો વાંક નથી, પણ મારી જેવી દુર્ભાગ્યશાળી માતાના ગર્ભથી જન્મ લીધો છે એટલે તારા જીવનમાં દુઃખ છે. તો ધ્રુવ મહારાજે પૂછ્યું કે આ દુઃખને દૂર કરવું હોય તો? બોલે, સુરુચિએ જે કીધું છે નહીં કરે, કારણ કે આ જગતમાં બધા દુઃખોનો અંત ભગવાન છે. તું ભગવાનની શરણમાં જા, એની તપસ્યા કર અને ભગવાન તારી ઈચ્છાને પૂરી કરશે. ત્યારે ધ્રુવ કહે છે કે આવું પહેલા ક્યારેય થયું છે કે ભગવાને કોઈની ઈચ્છા પૂરી કરી હોય? બોલે, હા, તારા જે પિતામહ છે બ્રહ્માજી, એને એ બ્રહ્માજી પરમેષ્ઠી પદ કોને આપ્યું છે? ભગવાને આપ્યું છે. તારા દાદા જે છે મનુ મહારાજ, એને જે પદ પ્રાપ્ત થયું છે એ પણ ભગવાને આપ્યું છે. અને તારા પિતા ઉતાનપાદને પણ જે સિંહાસન મળ્યું છે એ જ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું છે. એટલે ધ્રુવ,
તારે જો કોઈ સિંહાસન જોતું હોય, તારે જો કોઈ પદ પ્રાપ્ત કરવું હોય તો તું ભગવાનનો આશ્રય લે, કારણ ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે છે. ત્યારે ધ્રુવ કહે છે કે માતા તો આજ્ઞા આપો હું વનમાં જાઉં. માતા સુનીતિ કહે છે સુખેથી જાઉં. પિતાના નગરથી ધ્રુવ મહારાજ નીકળ્યા છે અને મનમાં એક જ સંકલ્પ છે, કાંઈ પણ થઈ જાય ભગવાનને પ્રાપ્ત કરવા છે. જો ભક્તિ કરવા માટે સંકલ્પ બહુ જરૂરી છે. આપણે ભજન તો કરીએ પણ આપણું ભજન કેવું હોય, બે પાંચ દી આલે હરખું, વળી પાછું ડૂકી જાય. એને પાંચ દી ઉત્સાહ આવે માળા કરવાનો, વળી પાછા ઢીલા. સંકલ્પ દ્રઢ નથી ને. આજે ધ્રુવ મહારાજે દ્રઢ સંકલ્પ લીધો છે, કાંઈ પણ કરવું પડે હું તૈયાર છું, પણ ભગવાન તો પ્રાપ્ત કરવા છે. અને જો જ્યારે સંકલ્પ સત્ય હોય ને ત્યારે ગુરુ પણ સદગુરુ પ્રાપ્ત થાય, અને સંકલ્પ જ્યારે નબળો હોય ને ત્યારે ગુરુ પાખંડી ભટકાય. આપણને ક્યારેક એમ થાય ખરું, આ દુનિયામાં પાખંડી ગુરુઓ કેમ હશે? આનું કારણ કે અસત સંકલ્પ વાળા જીવ પણ છે આ સંસારમાં, અને એના માટે એની વ્યવસ્થા છે. જેને શુદ્ધ ગુરુ નથી જોતા એને તો, એને તો પાખંડી પાસે જ જવું રહ્યું. પણ જેના હૃદયમાં સત સંકલ્પ છે અને ગુરુ પણ સાચા મળે, અને જો ગુરુને ગોતવાનો જ આવવા પડે. આજકાલ લોકો ગુરુની ખોજ કરે છે. અરે તમે ભજનમાં બરાબર લાગી જાઓ, સાચો માર્ગ પકડી લ્યો, ગુરુ અપને આપ ભગવાનની કૃપાથી પ્રગટ થઈ જાય. બાકી તો દીવો લઈને ગોતવા નીકળો ને તોય ગુરુ મળે નહીં. અને કોઈ કહેતા હોય કે અમને શોધવાથી ગુરુ મળ્યા છે, મતલબ તું હલવાણો જ, કારણ કે જે મળ્યો છે એ છેતરવા વાળો જ હશે. શોધવાથી નહીં, સંકલ્પથી જે પ્રાપ્ત થાય આ ગુરુ છે. ધ્રુવનો દ્રઢ સંકલ્પ, અને રસ્તામાં નારદ મુનિ મળ્યા. સાચા ગુરુ હોય ને એ પરીક્ષા લે, અને ખોટા હોય ને તરત કંઠી બાંધી દે. હું કામ કે કંઈક બીજે વયો ન જાય. સાચા ગુરુ તો પહેલા ચેક કરે કે આ શિષ્ય બનવા માટે યોગ્ય છે કે નહીં, અને ખોટા હોય એ કે જલ્દી માળા બાંધો, કેમ નકર વળી બીજો કોક માળા બાંધી દે. નારદ મુનિએ પરીક્ષા લીધી ધ્રુવ મહારાજની, કે છે બેટા કેમ આ બાજુ? એ કે વનમાં જવું છે. કેમ? બોલે ભગવાનને પ્રાપ્ત કરવા. પ્રોબ્લેમ શું છે? બોલે પિતાના સિંહાસન ઉપર બેસવું હતું, બેહવા મળ્યું નહીં, હવે ભગવાનને પ્રસન્ન કરીને સિંહાસન માગવું છે. અરે નારદજી કે તારો જે બાપ છે ઉતાનપાદ, મારો શિષ્ય ચાલ હમણાં બિહારી દઉં, એમાં શું મોટી વાત છે? ધ્રુવ કે નહીં, હવે સિંહાસન લઈશ તો કેવલ ભગવાનથી, બીજા કોઈની સિફારિશ કોઈની લાગવગ કાંઈ નહીં. નારદજીને કહે છે ધ્રુવ કે નારદજી જો તમે ભગવાન બતાવી શકતા હો તો માર્ગ બતાવો, નહીંતર તમે નીકળો અહીંથી. નારદજીએ વિચાર કર્યું ચેલો પાકો છે, કારણ કે સંકલ્પ દ્રઢ છે ભગવાનનો. ઘણી વાર લોકો ગુરુઓ પાસે આવીને કહેતો કે અમારે ભક્તિ કરવી છે, ભજન કરવું છે, પણ સંકલ્પ દ્રઢ ન હોય ને બધું ભજન સ્વાહા થઈ જાય. પછી નારદજીએ જોયું ક્ષત્રિય છે, તેજ તો સારું છે, સંકલ્પ દ્રઢ છે. જોયું કે પરીક્ષામાં ધ્રુવ મહારાજ પાસ થયા, ત્યારે નારદ મુનિ કહે છે કે ધ્રુવ અહીંયાથી ઉત્તર દિશામાં જા, ત્યાં મધુવન નામનું એક સ્થાન છે જ્યાં યમુનાજી વહે છે, અને યમુનાજીમાં સ્નાન કરી પ્રતિદિન ભગવાનનું ભજન કરજે, શરીરને પવિત્ર રાખજે, મંત્ર દ્વારા મનને પવિત્ર કરજે. નારદ મુનિ એક મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રથી તું જપ કરજે અને ભગવાનનું ધ્યાન કરજે. સુંદર ભગવાનના રૂપનું વર્ણન કર્યું. હવે જો સંસારમાં લોકો ધ્યાન તો કરે છે પણ ભગવાનનું નામ નથી લેતા. નારદ મુનિ બતાવે છે ધ્યાન કરવું હોય તો મંત્ર દ્વારા ધ્યાન થશે, ભગવાનના નામ દ્વારા ભગવાનના રૂપનું ધ્યાન થાય છે. તો નારદજીએ બતાવ્યા પ્રમાણે ધ્રુવ મહારાજ ઉત્તર દિશામાં ચાલી નીકળ્યા. ત્યાંથી નારદ મુનિ ઉતાનપાદ પાસે આવે.
ઉદાનપાદ પાસે આવીને કહે છે તમારું મુખ સુકાઈ ગયું એવું લાગે છે, લાંબા સમયથી કંઈક વિચાર કરતા હોય એવું લાગે છે, ધર્મ અર્થ કામમાં કોઈ ઉણપતો નથી તમને? ત્યારે ઉદાનપાદ કહે છે હું કેટલો નિર્દયી છું, હું સ્ત્રીને કેટલો વશ થયો કે મારો એ નાનો એવો 5 વર્ષનો બાળક મારા ખોળામાં બેસવા માંગતો હતો અને હું એને ખોળામાં ન બેસાડી શક્યો. આ અપમાનથી વનમાં વયો ગયો છે, વનમાં એનું શું થયું હશે? નાનો એવો બાળક છે, કોઈ જંગલી પશુ એ મારી તો નહીં નાખ્યો હોય? એ જીવિત છે મૃત છે મને એની કાંઈ ખબર નથી, એ નારદજી એટલા માટે હું દુઃખી છું. ત્યારે નારદ મુનિ કહે છે ઉદાનપાદ તમે ચિંતા ન કરો, એની રક્ષા ભગવાન કરે છે, અને જેની રક્ષા ભગવાન કરે આને કોણ મારી શકે? અરે એનો યશ સમસ્ત જગતમાં ફેલાઈ રહ્યો છે, મોટા મોટા લોકપાલો જે નથી કરી શક્યા એ કાર્ય તમારો પુત્ર કરવાનો છે, અને જ્યારે એનું કાર્ય પૂરું થશે ત્યારે એ પાછો આવશે, તમારો યશ વધારશે. આટલું કહી નારદ મુનિ ત્યાંથી વિદાય લે અને મધુવનમાં તપસ્યાનો પ્રારંભ થયો. મંત્ર જાપ કરતા કરતા પહેલી વાર જપ કરવા બેઠા ધ્રુવ મહારાજ, 3 દિવસ વ્યતીત થયા, 3 દિવસ વ્યતીત થયા, 3 દિવસે એક વાર ખાલી બોર ખાય છે, પાછા જપ કરવા બેસે 3 દિવસ વ્યતીત થાય, એક વાર બોર ખાય, વળી પાછા જપ કરવા બેસે 3 દિવસ. 1 મહિનો પૂરો થયો, બીજા મહિને જપ કરવા માટે બેઠા, 6 દિવસ વ્યતીત થઈ ગયા, 6 દિવસે એક વાર ખાલી સૂકા પાંદડા ખાય. આ રીતે 2 માસ પૂરા થયા, 3જા મહિને 9 દિવસે કેવલ પાણી પીવે છે ખાલી યમુનાજીનું જળ. 4થા માસમાં 12 દિવસે એક વાર શ્વાસ લે છે ધ્રુવ મહારાજ. હવે અહીં એક પ્રશ્ન થાય કે 12 દિવસે એક વાર શ્વાસ લે તો માણસ જીવિત કેમ રહે? પણ જો યોગશાસ્ત્રમાં સમાધિની અવસ્થામાં શ્વાસની પણ જરૂર નથી રહેતી. પતંજલિ યોગ સૂત્ર જે છે, સમાધિમાં શ્વાસોશ્વાસ ક્રિયા બંધ હોય તો પણ વ્યક્તિ જીવિત રહી શકે. 5મા મહિને 1 પગ ઉપર ઊભા રહી ગયા ધ્રુવ મહારાજ. જેવી રીતે થાંભલો ઊભો હોય એવું નહીં કે ઘડીક આમ ડોલતા ડોલતા આ બાજુ પડી જાય કે આ બાજુ પડી જાય, સ્થિર. અને 6ઠા મહિને તો સમાધિ લાગી ગઈ, શ્વાસ પૂર્ણ બંધ. અને જેવો ધ્રુવ મહારાજનો શ્વાસ બંધ થયો, 3ય લોકમાં શ્વાસની અવરજવર બંધ થઈ ગઈ. બધા લોકપાલો ભગવાનની શરણમાં ગયા ને કીધું પ્રભુ કંઈક કરો, નહીં તો આટલી મહા મહેનતે જે બ્રહ્માજી આ સૃષ્ટિ બનાવી છે આ બધું હમણાં નાશ થઈ જશે. ભગવાને મને આશ્વાસન આપ્યું કે આ તો મારા એક નાના એવા ભક્તનો કમાલ છે, હમણાં આમાંથી તમને મુક્ત કરું છું સંકટમાંથી. અને આશ્ચર્ય સુખદેવજી શું કહે છે, ધ્રુવ મહારાજની આવી અદ્ભુત તપસ્યા જોઈ અને વૈકુંઠથી ભગવાન ધ્રુવના દર્શન કરવા માટે આવ્યા છે. ભગવાન જો આજ સુધી એવું બન્યું છે કે ભગવાન દર્શન આપવા માટે આવ્યા, અહીંયા સુખદેવજી કહે છે ધ્રુવને દર્શન કરવા માટે ભગવાન આવ્યા. ગરુડ ઉપર સવાર થઈને ભગવાન પ્રગટ થયા, ભગવાન સામે આવીને ઊભા, પણ ધ્રુવ મહારાજ આંખ નથી ખોલતા. ભગવાનને થયું અદ્ભુત ભક્ત છે, હું સાક્ષાત સામે ઊભો છું, ધ્રુવ આંખ ખોલતા નથી. પણ ધ્રુવ મહારાજનું ધ્યાન ચિત્તમાં એવું ભગવાનના રૂપમાં લાગેલું, ભગવાને અચાનક એ રૂપને ગાયબ કરી દીધું. અને જેવું રૂપ ગાયબ કર્યું ભગવાને, ધ્રુવ મહારાજે જોયું કે જેનું હૃદયમાં દર્શન કરે છે ભગવાન સાક્ષાત સામે આવીને ઉભા. બોલો ભક્તવત્સલ ભગવાન કી. ધ્રુવ મહારાજે ભગવાનનું દર્શન કર્યું અને આંખોમાંથી અશ્રુઓની ધારા વહે. ભગવાનને જોઈને ધ્રુવ મહારાજના મનમાં ઈચ્છા થઈ કે હું ભગવાનની સ્તુતિ કરું. પણ હવે જો ભણવા તો ગયા નહોતા, કારણ કે જે ઉંમરમાં ગુરુકુળ જવાનું હતું એ ઉંમરમાં તો વનમાં આવી ગયા તપ કરવા. ધ્રુવ મહારાજને કોઈ સ્તુતિ આવડતી નથી. ધ્રુવ મહારાજ વિચાર કરે બોલવું છે શું બોલું.
અને જો સ્તુતિ જે છે ને, સ્તુતિ કોને કહેવાય, જેમાં જે વ્યક્તિની સ્તુતિ કરતા હોય ને એના બધા જ ગુણોનો સમાવેશ થયો હોય, આ એક પ્રકાર છે. અને બીજી કે વ્યક્તિમાં ગુણ ન હોય પણ એ ગુણને આરોપિત કરવામાં આવે અને કોઈ શ્લોકો રચવામાં આવે એને સ્તુતિ કહેવાય. ભગવાનમાં બેમાંથી કાંઈ લાગુ નહીં પડે, કારણ કે એવી કોઈ સ્તુતિ જ નથી આ વિશ્વમાં જે ભગવાનના સંપૂર્ણ ગુણોનું વર્ણન કરી શકે, એટલે આ તો સંભવ નથી. અને બીજું કે ભગવાનમાં કોઈ ગુણનો અભાવ પણ નથી, કોઈ ગુણની કમી પણ નથી કે જેમાં આરોપિત કરી શકાય. પણ સ્તુતિ ભક્તો કરે છે પોતાના ભાવ અનુસાર, ભગવાન જેવી પ્રેરણા કરે. અને હકીકત સ્તુતિ બે રીતે થાય, એક તો આપણા હૃદયમાં ભગવાન પ્રતિ ભાવ હોય તો એની રચના કરી નાખો, અને જો આપણને રચના કરતા ન આવડે તો જેણે રચના કરી છે એની રિપીટ કરો. કુંતી મહારાણીની સ્તુતિ છે, પિતામહ ભીષ્મની છે, ભગવાન સામે આ ગાવું જોઈએ. તો ધ્રુવ મહારાજને તો સ્તુતિ આવડતી નહોતી, રચના કરવા સક્ષમ પણ નહોતા. ભગવાન સમજી ગયા અને સ્તુતિ કરવી છે પણ બોલી શકે એમ નથી. ભગવાને પોતાનો દિવ્ય પાંચજન્ય જ્ઞાનમય શંખ ધ્રુવના ગાલ ઉપર સ્પર્શ કરાવ્યો અને ધ્રુવના હૃદયમાં ચારેય વેદોનું જ્ઞાન પ્રગટ થયું. એક પ્રશ્ન થાય કે ભગવાને શંખ ગાલે હું કામ અડાડ્યો? કથા તો આપણે જાણીએ છીએ, ગાલ ઉપર સ્પર્શ કર્યો, પણ ગાલ ઉપર કેમ, મસ્તક ઉપર અડાડવો જોઈએ. વિદ્યા પ્રાપ્ત કરવા હોય તો મસ્તક ઉપર અડાડવો જોઈએ, ગાલ ઉપર કેમ અડાડ્યો શંખ ભગવાને? કારણ કે વાણીની ઉત્પત્તિ ગાલથી થાય છે, અને ગાલ જે છે ને એ સરસ્વતી દેવીનું શયન સ્થાન છે. તો ભગવાને પોતાનો શંખ ધ્રુવના ગાલને સ્પર્શ કરાવી અને ભગવાને સરસ્વતી દેવીને જાગૃત કર્યા કે દેવી ઉઠો, મારો ભક્ત સ્તુતિ કરવા માંગે છે, તો તમે પ્રગટ થઈ જાઓ અંદર. કારણ કે ભગવાનનો શંખ જ્ઞાનમય છે, વેદમય છે, અને ગાલ સરસ્વતી દેવીનું સ્થાન છે. એટલે ભગવાને શંખનો સ્પર્શ કરાવ્યો ગાલ ઉપર અને ચારેય વેદ, વિચાર કરો, ક્યાંય ભણવા ગયા વગર, કાંઈ શીખ્યા વગર, તમામ જ્ઞાન ધ્રુવ મહારાજના હૃદયમાં પ્રગટ થઈ ગયું ભગવાનની કૃપાથી. ધ્રુવ મહારાજે 12 શ્લોકમાં અદભુત સુંદર ભગવાનની સ્તુતિ કરી. શ્રીધર સ્વામી કહે છે આ ધ્રુવના જે 12 શ્લોક છે ને એ ભાગવતના દ્વાદિશ આદિત્ય સમાન છે, 12 સૂર્ય છે ભાગવતના, એવા દિવ્ય તેજસ્વી શ્લોકોમાં ધ્રુવ મહારાજે સ્તુતિ કરી. અને ભગવાને કીધું, ધ્રુવ તારો જે સંકલ્પ છે, આ લોકમાં 36,000 વર્ષ તને રાજ્ય મળશે, અને અહીંયાથી મુક્ત થયા પછી તને એક અવિચળ લોક પ્રાપ્ત થશે, ધ્રુવ લોક. વરદાન આપી ભગવાન ત્યાંથી અદ્રશ્ય થયા. ધ્રુવ મહારાજ ઘરે પાછા ફરે છે, પણ સુખદેવ ગોસ્વામી કહે ધ્રુવ મહારાજ પ્રસન્ન નથી. વિચાર કરો, રાજ્ય મળ્યું, જ્ઞાન મળ્યું, સાક્ષાત ભગવાનના દર્શન થયા, આખા જગતમાં યશ ફેલાણો, છતાં ધ્રુવ પ્રસન્ન નથી, ખુશ નથી. કારણ, ધ્રુવ મહારાજ વિચાર કરે કે મુક્તિદાતા સ્વયં ભગવાન મુકુંદનું દર્શન થયું અને મેં માગ્યું શું, નશ્વર વસ્તુ, રાજ્ય માગ્યું. મેં ભગવાનને કીધું હોત કે તમે મને તમારી સાથે વૈકુંઠ લઈ જાઓ તો ભગવાન મને લઈ જાત, પણ મુક્તિદાતા ભગવાન મુકુંદ મળ્યા છતાં હું મુક્તિ માગી શક્યો, નશ્વર પદાર્થની મેં કામના કરી. અને જુઓ, કામનાઓથી જ્યારે કોઈ ભગવાનનું શરણ લે ને ત્યારે નિશ્ચિત એને એક દિવસ પછતાવવું તો પડે છે. અહીંયા ધ્રુવ મહારાજના મનમાં રાજ્યની કામના હતી, અને એટલે આજ ભગવાન મળ્યા પછી પણ ધ્રુવ ખુશ નથી, પ્રસન્ન નથી. અને જો
ઓર એક 5 વર્ષના બાળકની કથા ભાગવતમાં છે, પ્રહલાદ મહારાજ. એને પણ ભગવાન મળ્યા, પણ એને જ્યારે ભગવાન મળ્યા ને તો નરસિંહ ભગવાને વારંવાર કીધું, પ્રહલાદ તું વરદાન માંગે. પ્રહલાદ મહારાજ કહે છે, મારે કઈ જોતું તો નથી, પણ તમે આટલો ફોર્સ કરો છો તો એ વરદાન આપો કે મારા મનમાં માગવાની ક્યારેય કામના થાય જ નહીં. એક નિષ્કામ ભક્ત છે, એક સકામ ભક્ત છે. તો શું કામના હોય તો ભગવાનની શરણમાં ન જવું? નહીં, કામના હોય તો પણ જવાનું છે તો ભગવાનની શરણમાં. કેમ? તમે જો રામાયણની અંદર વિભીષણ જ્યારે રાવણે અપમાન કર્યું, વિભીષણ જ્યારે ભગવાન રામ પાસે આવ્યા ને તો ભગવાન રામને પ્રણામ કર્યા તો ભગવાને જોયું કે વિભીષણના મનમાં કામના તો છે, આને લંકાનો રાજા બનવું જ. કેમ? કારણ કે એને સાંભળ્યું હતું કે સુગ્રીવનો વધ કરી અને ભગવાને વાલીને રાજા બનાવ્યો છે. તો વિભીષણના મનમાં પણ થયું કે રાવણને મારીને ભગવાન મને પણ લંકાનો રાજા બનાવશે. ભગવાને જોયું આ વિભીષણ આવ્યો છે શરણમાં, પણ કામના લઈને આવ્યો છે. લક્ષ્મણને કીધું, લક્ષ્મણ આની કામના તરત પૂરી કરવી પડશે. કેમ? કારણ કે કામના પૂરી ન થાય ને તો માણસ ભટકે. સવારના સત્રમાં આપણે જોયું કે કામના પૂરી ન થાય ને તો માણસ ક્યાં ક્યાં ભટકે છે. એમ મરેલાઓની પૂજા કરવામાં એ તૈયાર થઈ જાય છે. કામના બહુ ખતરનાક છે. અને ભગવાને જોયું કે જો આની કામના હું પૂરી નહીં કરું, આ વળી પાછો કંઈક નવું એડ્રેસ ગોતશે. એટલે ભગવાને કીધું, તિલક લાવો. અને જેવા પ્રણામ કર્યા વિભીષણે, ભગવાને એને લંકાનો રાજા બનાવી દીધો. હજી રાવણ મર્યો નથી, યુદ્ધ થયું નથી, ભગવાન લંકા ગયા નથી. અને તરત જ વિભીષણને કીધું, ઉઠો લંકેશ. તિલક કરી દીધું ભગવાને, તું લંકાનો રાજા. વિભીષણને થયું, ઠીક, હવે ક્યાંય જવાની જરૂર નથી, અહીંયા આપણું કામ થઈ ગયું. તો લક્ષ્મણજીના મનમાં એક આશ્ચર્ય થયું કે પ્રભુ, હજી તો આપણે લંકા ઉપર ચડાઈ કરી નથી, રાવણને માર્યો નથી, લંકા જીત્યા, ને તમે આને લંકેશ બનાવ્યો. માની લો કે રાવણ તમારી શરણમાં આવી ગયો તો એનું શું કરશું પછી? કારણ કે એક રાજ્ય બેને તો અપાય નહીં. ભગવાન કે એક કામ કરી, જો રાવણ શરણમાં આવે ને તો એને અયોધ્યા આપી દેવું, એ જ ખાલી જ પડ્યું છે. શરણાગત વત્સલ છે ભગવાન. એ કે લંકા વિભીષણને આપશું તો અયોધ્યા રાવણને આપી દેવું, શરણમાં આવે તો. ભગવાન કે આપણે ક્યાં વાંધો દેવા. તો અહીંયા ધ્રુવ મહારાજની જે કામના છે, પ્રસન્ન નથી. જો જ્યાં સુધી વરદાન માંગવાનું હતું ત્યાં સુધી ધ્રુવ મહારાજમાં કામના હતી, પણ જેવા ભગવાનનું દર્શન થયું ધ્રુવ મહારાજ નિષ્કામ થઈ ગયા. શું કામ ભગવાનના શરણમાં જવું જોઈએ? ભલે આપણી અંદર આજે કામનાઓ હોય, આપણે કંઈક માગવાની ઈચ્છા હોય, તો પણ કોની પાસે માગવું? ભગવાન પાસે. ભગવાન સિવાય કોઈની પાસે જવાની જરૂર નથી. કેમ? આજે કામનાઓ છે, પણ ભગવાન કૃપા કરશે ને તો એ જ ભગવાન એક દિવસી ભક્તને નિષ્કામ બનાવી દે છે. ધ્રુવ મહારાજમાં કામના હતી, પણ આજે ભગવાનનું દર્શન થયું તો ધ્રુવ મહારાજ નિષ્કામ બની ગયા. તો પોતાના સકામ ભક્તને પણ નિષ્કામતાના સ્તર સુધી ભગવાન જ કૃપા કરીને લઈ જાય છે. એટલે આ જગતમાં આપણે બીજા કોઈનું શરણ લેવાની જરૂર નથી. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે. એટલે શરણાગતિ જ્યારે પણ લ્યો ને, કેવલ ભગવાનની લ્યો. કાંઈ માંગવું પણ છે તો ભગવાનથી માંગો. અને એવું નથી કે ભગવાન એના ભક્તોને કાંઈ આપતા નથી. જેવો 36,000 વર્ષનું રાજ્ય આપ્યું ધ્રુવને ભગવાને, પણ ધ્રુવ પ્રસન્ન નથી. એને થયું કે જેની પાસે મણી મળે એમ હતો, એની પાસે કાચ માંગ્યો. કોઈ ચિંતામણી આપે, કોઈ પારસમણી આપી શકે આવી ક્ષમતા હોય, અને એની પાસે જઈને આપણે એમ કેવી બુલેટ પ્રૂફ કાચ આપ, આ તો યોગ્ય નથી. હું કેટલો મૂર્ખ છું કે મેં નાશવંત વસ્તુની ભગવાન પાસે યાચના કરી. અને આ રીતે પછતાવો કરતા કરતા ધ્રુવ મહારાજ ઘરે પહોંચ્યા. ઘરે આવી માતા પિતાને પ્રણામ કર્યા,
અને પછી તો આખું રાજ્ય ધ્રુવ મહારાજને પ્રણામ કરે છે, કારણ કે ભગવાનનું દર્શન કરીને આવ્યા છે. અને જો આ જગતમાં જે ભક્તિ કરે ને એને આખો સંસાર પ્રણામ કરે છે. ભગવાને વરદાન આપતી વખતે કીધું હતું કે એક દુઃખ પણ તારે સહન કરવું પડશે. શું? તારા ભાઈનું મૃત્યુ થશે, ઉત્તમનું મૃત્યુ. આ દુઃખ આવશે જીવનમાં. સમય જતા ઉત્તમનું મૃત્યુ થયું. ધ્રુવ મહારાજે યક્ષો સાથે યુદ્ધ કર્યું અને કુબેરજીના સમજાવવાથી પછી યુદ્ધ બંધ થયું. ધ્રુવ મહારાજને જ્યારે ભગવાનના ધામમાં જવાનો સમય થયો, વૈકુંઠથી એક વિમાન આવ્યું. એમાં નંદ અને સુનંદ નામના ભગવાનના બે પાર્ષદો આવ્યા અને ધ્રુવ મહારાજને કીધું, બાળપણમાં જે ભગવાનની તમને પ્રાપ્તિ થઈ છે એ જ ભગવાનના અમે દૂત છીએ, તમને લઈ જવા માટે આવ્યા છીએ. ધ્રુવ મહારાજ કહે છે, મારે વૈકુંઠ તો જવું છે પણ આ સદેહે, મારે આ શરીર છોડવું નથી. કેમ? કારણ કે આ દેહથી મને ભગવાનના દર્શન થયા છે. ભગવાનના પાર્ષદે કીધું, અમને વાંધો નથી, પણ એ સમયે ત્યાં મૃત્યુ પ્રગટ થયું અને મૃત્યુએ કીધું, મહારાજ તમારું આ શરીર જે છે એની ઉપર મારો અધિકાર છે અને આ શરીરનો ત્યાગ કર્યા વગર કોઈ આ લોકથી જઈ ન શકે. ધ્રુવ મહારાજ કે એ ગમે કરો, આપણે તો આ લઈને જવું છે. તો મૃત્યુ કે મને ખાલી સ્પર્શ કરવા દો તમારા શરીરનો, તો મારો નિયમ રહી જાય. મૃત્યુએ ધ્રુવ મહારાજને પ્રણામ કર્યા, મૃત્યુના મસ્તક ઉપર ચરણ રાખી અને ધ્રુવ મહારાજ વિમાનમાં બેસી ગયા. ભક્તિનો પ્રભાવ જોવો. સાક્ષાત મૃત્યુ હાથ જોડીને ઊભો છે અને અહીંયા લોકો મરવાથી ડરે છે. એક ભક્ત માટે મૃત્યુ જે છે ને એ મહોત્સવ છે. શું કામ? કારણ કે એને ખબર છે કે હવે હું જ્યાં જવાનો છું ને ત્યાં તો સતચિત્ત આનંદ છે, એને કોઈ દુઃખ નથી, કોઈ કષ્ટ નથી. એટલે ભક્ત માટે મૃત્યુ એક ઉત્સવ છે અને જે અભક્ત હોય ને એના જીવનની સૌથી દુઃખી ક્ષણ છે મૃત્યુ. ધ્રુવ મહારાજ વિમાનમાં બેઠા છતાં પણ ઉદાસ. કેમ? ભગવાનના પાર્ષદોએ પૂછ્યું, ધ્રુવ મહારાજ ઉદાસ કેમ છો? બોલે, જે માતાએ મને ભગવાનના દર્શન માટે પ્રેરણા આપી, ક્યાં હશે એ, કઈ યોનિમાં હશે આની મને કાંઈ ખબર નથી. અને મારી ઈચ્છા છે કે હું એને પણ ધામમાં લઈ જાઉં. ભગવાનના પાર્ષદોએ કીધું, જો પેલું આગળ જે વિમાન જાય ને એમાં તમારી માતા સુનીતિ છે. ભગવાનના ભક્તથી સંબંધ બને ને ખાલી એનો પહેલા ઉદ્ધાર થઈ જાય. ધ્રુવ મહારાજ તો વૈકુંઠ પછી ગયા પણ એની માતા સુનીતિ પહેલા પહોંચી ગયા. અને આ શાસ્ત્ર પ્રમાણ છે કે કોઈ ભક્ત સાથે કોઈનો સંબંધ છે તો એ ભક્ત પોતાના સંબંધીઓને ભગવાનના ધામમાં લઈ જઈ શકે. ધ્રુવ મહારાજની ભક્તિથી સુનીતિને વૈકુંઠ પ્રાપ્ત થઈ ગયું. અને જો છાંદોગ્ય ઉપનિષદમાં એક બહુ સુંદર વાત છે, માની લો કોઈ વ્યક્તિ વૈકુંઠ પહોંચી ગયો અને ભગવાનના ધામમાં ગયા પછી ત્યાં બેઠા બેઠા કોઈ પોતાના સ્વજનોને યાદ કરે કે ભાઈ મારા પૂર્વના જન્મમાં જે જે માતા પિતાઓ હતા મારે એનો ઉદ્ધાર કરવો છે, તો એ બધાનો ઉદ્ધાર કરી શકે. જેને યાદ કરે ને એને વૈકુંઠ મળી જાય. ઉપનિષદ કહે છે, માની લો કે તમે વૈકુંઠમાં ગયા અને તમને તમારા કોઈ મિત્રની યાદ આવી કે આપણો એક મિત્ર હતો પૃથ્વીમાં, બહુ સારો હતો, મને પહેલી વાર મંદિરે જવાના ભાડાના પૈસા એને આપ્યા તો એને કમસે કમ લઈ લેવો જોઈએ, અને તમે એને યાદ કરો વૈકુંઠથી તો એ પણ આવી જશે. તમે તમારા માતા પિતાને યાદ કરો તો એ પણ આવી જશે. એટલા માટે સારરૂપ વાત એ છે કે ભક્તો હારે કોઈ દી માથાકૂટ કરવી નહીં. આ કુળમાં કે ઘરમાં કોઈ ભગત થયો હોય તો આપણે ન જઈ શકીએ, પણ કમસે કમ સારો વ્યવહાર કર્યો હોય એની હારે અને જો વૈકુંઠ જઈને યાદ કરી લીધા તો આપણે તો એમનામ ધામમાં ભયા જશું. ભક્તિ કરતા ભલે ન આવડે પણ ભક્તને હાચવતા આવડી જાય ને તોય આપણો ઉદ્ધાર નિશ્ચિત છે. હવે વિચાર કરો, લ્યો આટલી સુવિધા બીજી ક્યાં હોય. ભલે આપણે ભજન ન કરી શકીએ પણ કમસે કમ કોઈ ભક્તના પ્રેમી બની જાય
કોઈ ભક્તના પ્રિય બની જઈએ તો એની કૃપાથી પણ આપણને ભગવાનનું ધામ મળી જાય છે. સૌથી આસાન શોર્ટકટ આ છે, ભગવાનના ધામમાં જાઓ. પણ આપણે જ નકરો વિરોધ કર્યો હોય એને એ ભક્ત વિચાર કરે કે આ ન્યા જ બરાબર છે, આના અહીંયા નથી લાવવું, ભલે વહીવટ કરતો. એટલે આવું ન થાય એ ધ્યાન રાખવું. કારણ ભક્તથી વિશેષ આપણું હિત કરવા વાળો, ભક્તથી વિશેષ આપણો પ્રેમી આ જગતમાં કોઈ નથી. માની લો કોઈ આપણા ગુરુ હોય અને ગુરુ એમ કહી દે કે આ મારો શિષ્ય છે, આ મારો છે, તો ગુરુ ભગવાનના ધામમાં જાય ને તો શિષ્ય નહીં લઈ શકે. પણ ગુરુ હારે ડખા કરી નાખ્યા હોય, ગુરુ કે એ ભલે ન્યાર્યો બરાબર છે, માયામાં માયા સુધારશે એને, આવું થાય ને. એટલે ભક્ત સાથે કે મહાપુરુષો સાથે ક્યારેય વેર બનવું નહીં, એની સાથે મિત્રતા રાખો, એની સાથે સારો સંબંધ રાખો. કેમ? કારણ કે એની ભક્તિ આપણને લાભ તો થવાનો છે. જો આ સ્વભાવ બની ગયો તો જીવનમાં સુખ આનંદ રહેશે. અને એટલા માટે ઘણા ભક્તો ભગવાનથી માગે છે કે અમારી મિત્રતા ભગવાનના ભક્તોથી થાય, અમારો સંબંધ ભગવાનના ભક્તોથી થાય. કેમ? કારણ કે એના સંબંધે ઉદ્ધાર તો નિશ્ચિત છે. તો આ રીતે ધ્રુવ મહારાજ ભગવાનના ધામને પ્રાપ્ત થયા. ધ્રુવના પુત્ર થયા વત્સર, કલ્પ અને ઉત્કલ, એમાંથી વત્સર રાજા થયા. વત્સરના પુત્ર થયા ઈશ, ઉર્જ, વસુ, જય, તિગ્મકેતુ અને પુષ્પાર્ણ, એમાંથી પુષ્પાર્ણ રાજા થયા. એના પુત્ર થયા પ્રદોષ, નિશિથ અને વ્યુષ્ટ, એમાંથી વ્યુષ્ટ રાજા થયા. વ્યુષ્ટના પુત્ર થયા સર્વજેતા, જેના વિવાહ આકૃતિ નામની કન્યાથી થયા, અને એનાથી ચાક્ષુષ મનુ, જે છઠ્ઠા મનવંતર છે, એનો જન્મ થયો. ચાક્ષુષ મનુના પુત્ર થયા પુરુ, કુત્સ, ત્રિત, ધૂમ્ન, ઉલ્મુખ, સત્યવાન, રૂત, વ્રત, અગ્નિષ્ટોમ, અતિરાત્ર, પ્રદ્યુમ્ન અને શિબી, એમાંથી ઉલ્મુખ રાજા થયા. એના પુત્ર થયા સુમના, ખ્યાતિ, અંગ, ક્રતુ, અંગિરા અને ગય, એમાંથી મહારાજ અંગ, જે ભગવાનના પરમ ભક્ત હતા. એના સુનિથા નામની કન્યાથી વિવાહ થયા, જેનાથી એક પુત્ર થયો જેનું નામ હતું વૈન. પણ આ એટલો દુરાચારી થયો, એટલો દુષ્ટ થયો. અને જો ધ્રુવ મહારાજનો વંશ છે છતાં એમાં દુષ્ટ થયો, એટલે ક્યારે એવો ભાવ ન રાખો કે ભગતનો દીકરો ભગત જ થાય, નહીતર પછી હિરણ્યકશિપુના ઘરે પ્રહલાદ કેમ આવ્યા? તો ભાઈ હે, અસુરનો પુત્ર અસુર જ થાય, ચોરનો પુત્ર ચોર જ થાય, આ નિયમ નથી કોઈ. મહારાજ અંગ પરમ ભક્ત ભગવાનના, પણ પુત્ર એટલો નાલાયક થયો. એક દિવસ મહારાજ અંગે વિચાર કર્યો કે ભલે આ પુત્ર નાલાયક છે ને સારું છે, કેમ આસક્તિ જલ્દી છૂટી ગઈ. અને એક રાત્રિએ કોઈને ખબર ન હોય એમ રાજ્યનો ત્યાગ કરી અને મહારાજ અંગ વનમાં વયા ગયા ભજન કરવા માટે. પછી આ વૈન રાજા થયો, પણ એટલો દુષ્ટ હતો. બ્રાહ્મણોને બોલાવીને મીટિંગ કરીને કીધું આજથી ભગવાનની સેવા પૂજા બંધ. કેમ? અરે બોલે, હું તમારા બધાનું પાલન કરું છું, તો ભગવાન હું છું કે એ છે? મારી સિવાય કોઈ ભગવાન નથી, બધાએ મારી પૂજા કરવાની છે. બ્રાહ્મણોએ કીધું મહાદુષ્ટ છે, બ્રહ્મદંડ ઉત્પન્ન કરી અને બ્રાહ્મણોએ મળી અને એ વેનનો વધ કરી નાખ્યો, વેનને મારી નાખ્યો. પણ જોયું કે હવે સિંહાસન ખાલી પડ્યું, રાજા કોણ બને? તો વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું, જાંઘનું મંથન થયું, એનાથી એક કાળો ઠીંગણો કદરૂપો પુરુષ ઉત્પન્ન થયો. ઋષિઓએ કીધું નિષદ બેઈ જાતું, અને એનાથી એક વંશ પ્રારંભ થયો જેને નિષાદ કહેવામાં આવે છે. નિષાદ રાજ્ય રામાયણમાં સાંભળો છો ને, આ નિષાદ વંશનો પ્રારંભ આ વેનથી થયો છે. ત્યારબાદ એની ભુજાઓનું મંથન કરવામાં આવ્યું, અને ભુજાઓના મંથનથી ભગવાનના શક્ત્યાવેશ અવતાર પૃથુ મહારાજ અને અર્ચી દેવીનું પ્રાગટ્ય થયું. પૃથુ મહારાજના પુત્ર થયા વિજિતાશ્વ, હરિયક્ષ, ધૂમ્રકેશ, વૃક અને દ્રવિણ,
એમાંથી વિજિતાશ્વ રાજા થયા, એના પુત્ર થયા આવિર્ધાન, આવિર્ધાનના પુત્ર થયા પ્રાચીન બરહી, ગઈ શુક્લ કૃષ્ણ સત્ય અને જીતવ્રત, અને પ્રાચીન બરહીના શતદ્રુતિ નામની કન્યાથી વિવાહ થયા, જેનાથી 10 પ્રચેતાઓનો જન્મ થયો. તો અહીંયા રાજા પૃથુની કથા થોડી વિસ્તારથી શુકદેવજીએ વર્ણન કરી કે પૃથુ મહારાજ જ્યારે રાજા બન્યા તો પૃથ્વી બહુ ઉબડખાબડ હતી આખી, આ ભૂમિને સમતલ કરી એમણે, અને પૃથુ મહારાજે જોયું કે આ પૃથ્વીમાં ક્યાંય અન્ન નથી, દૂધ નથી, ખાદ્ય પદાર્થો નથી, તો જોયું કે આ પૃથ્વી આ બધું આપતી કેમ નથી. તો પૃથ્વીએ બધા બીજ પોતાની અંદર સંગ્રહ કરી લીધા છે. પૃથુ મહારાજે પૃથ્વીને દંડ આપવા માટે શસ્ત્ર ઉઠાવ્યું. પૃથ્વી શરણમાં આવી અને કીધું, મહારાજ હું ગાયનું રૂપ બનાવું છું, જેને મારામાંથી જે જોતું હોય દોહન કરી લ્યો. ઋષિઓએ, અસુરોએ, મનુષ્યોએ, ગંધર્વ, કિન્નરોએ જેને જે જે વસ્તુઓ જોતી હતી પૃથ્વીરૂપી ગાયનું દોહન કરી આ વસ્તુઓને ઉત્પન્ન કરી, અને પૃથુ મહારાજે 100 અશ્વમેધ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. અશ્વમેધ યજ્ઞ જ્યારે 99 થયા ત્યારે ઇન્દ્રને થોડી તકલીફ ઊભી થઈ કે આ 100 અશ્વમેધ યજ્ઞ પૂરા કરશે તો મારું ઇન્દ્રાસન ખતરામાં છે, કારણ કે 100 અશ્વમેધ યજ્ઞ કરે ને એને ઇન્દ્રનું પદ પ્રાપ્ત થાય. તો પૃથુ મહારાજનો ઘોડો ચોરી ગયો ઇન્દ્ર, ડુપ્લિકેટ વેશ બનાવીને, ક્યારેક કપાલીનો વેશ લે, ક્યારેક સાધુઓનો વેશ, ક્યારેક અઘોરીનો વેશ, અને એકવાર તો ઘોડાની જે બાંધવાની જગ્યા હોય જેને આપણે કહીએ ને અશ્વશાળા, અશ્વશાળા સહિત ઘોડો ચોરી ગયો આખો. તો વારંવાર એના પુત્ર જે છે વિજિતાશ્વ એ ઘોડો છોડાવવા જાય અને જોવે કે બ્રાહ્મણનો વેશ લીધો છે, કપાલીનો વેશ છે, એટલે બિચારા મારે નહીં, એને એને ખબર નહીં આ ઇન્દ્ર છે. તો પૃથુ મહારાજે કીધું, આ વારંવાર વિઘ્ન કેમ આવે છે યજ્ઞમાં? બોલે આ ઘોડો કોક ચોરી જાય. પૃથુ મહારાજ કે બધા બેસી જાઓ, એવી આહુતિ આપો યજ્ઞમાં કે અશ્વશાળા ઘોડા સહિત એ વ્યક્તિ આવીને યજ્ઞમાં સ્વાહા થઈ જાય. ભગવાનને થયું કે ઇન્દ્ર ગયો આજે કામથી, સ્વયં ભગવાન પ્રગટ થયા યજ્ઞશાળામાં, અને પૃથુ મહારાજને કીધું, પૃથુ હવે યજ્ઞ બંધ કરી દે અને આ ઇન્દ્રને મારવાનો વિચાર રહેવા દે. બોલે પ્રભુ, કેટલી વાર ઘોડો ચોરી ગયો અને આ યજ્ઞમાં વિઘ્ન ઊભું કરે છે. ભગવાન કે પણ તારે યજ્ઞ કરવા શું કામ? કારણ કે તમને પ્રસન્ન કરવા માટે. ભગવાન કે હું 99માં પ્રસન્ન છું, 100 નથી કરવા કેમ? કારણ કે તું 100 કરી જ ઓયલાને તકલીફ થાય છે ભાઈ. પૃથુ મહારાજ કે પણ ચોરી ઈ કરે છે તો સમજાવો એને જોઈને, તમારે તેમ મને સમજાવો. ભગવાન કે આ દુનિયામાં જે સમજતા હોય ને એને સમજાવે, જે સમજે નહીં એને સમજાવીને શું કામ છે? તારે સ્વર્ગ તો જોતું નથી તો કે ના, મારી પ્રસન્નતા માટે યજ્ઞ કરે છો ને, હું 99માં પ્રસન્ન છું, તું અહીં અટકાવી દે ભાઈ આને. અને પૃથુ મહારાજે ભગવાનની આજ્ઞા માની યજ્ઞો અટકાવ્યા. ભગવાને કીધું એક વરદાન માંગી લે. ત્યારે પૃથુ મહારાજ કહે છે, પ્રભુ મને વરદાન આપો કે મારા જે બે કાન છે ને એમાં 10,000 કાનની શક્તિ આવી જાય. આ એક અદભુત વરદાન છે. ભગવાન કે આટલા બધા કાનની શક્તિ શું કરવી તારે? એ કે, પ્રભુ આ બે કાનથી કથા સાંભળવાથી તૃપ્તિ થતી, તો 10,000 કાનની શક્તિ આપો જેનાથી હું તમારી કથા સાંભળી શકું. પૃથુ મહારાજે આ વરદાન માંગ્યું, ભગવાને તથાસ્તુ કીધું. જો આ છે શક્તિ હવે અવતાર ભગવાનનો, પણ જ્યાં સુધી પૃથ્વીનું દોહન કરવાનું હતું એ લીલા સુધી ભગવાનની શક્તિ એમાં રહી. પછી પૃથુ મહારાજ પણ એક સામાન્ય રાજા બની ગયા અને એમણે યજ્ઞો કર્યા, ભગવાનને પ્રસન્ન કર્યા. અને આ રીતે ધ્રુવ મહારાજની કથા કરી અને ત્યારબાદ આગળ ઉપર રાજા પ્રાચીન બરહી કે જેણે અનેક અનેક યજ્ઞો કર્યા, યજ્ઞમાં ખૂબ પશુઓની બલિ આપી, અને નારદ મુનિએ પોતાની યોગ શક્તિથી એને બતાવ્યું કે રાજા જે જે પશુઓની બલિ આપી છે ને યજ્ઞમાં તમે, આ જો આ બધા પશુ આકાશમાં તમારી રાહ જોઈ રહ્યા છે, જ્યારે તમારું મૃત્યુ થશે ત્યારે એ તમને પણ આ પ્રમાણે કષ્ટ અને દુઃખ આપશે નરકલોકમાં. રાજા બહુ ડરી ગયા અને રાજાએ કીધું, આવું કેમ? બોલે તમે એને માર્યા છે તો એ તમને મારશે, આ તો નિયમ છે પ્રકૃતિનો. તો કે મારે આમાંથી બચવું હોય તો, બોલે આ યજ્ઞો બંધ કરો, યજ્ઞ બહુ થઈ ગયા, ભગવાનની ભક્તિ કરો. તો બોલે મારા જે ગુરુ હતા પહેલા એણે તો મને કોઈ દિયા કીધું નહીં. નારદજી કે પ્રોબ્લેમ જ આ છે કે કોઈક પાખંડી ગુરુ ભટકાય, શિષ્યને સાચું સમજવા દેતા
અને એનું જીવન નષ્ટ કરી નાખે. તું પણ નરક લોક વયો જાત, પણ હવે તું ભગવાનની ભક્તિમાં લાગી જા, આ દંડથી બચી જઈશ. નારદ મુનિના કહેવાથી રાજા પ્રાચીનવર્હીએ યજ્ઞ બંધ કર્યા અને યજ્ઞ બંધ કરી નારદજીને કીધું કે મને એવો વિશુદ્ધ જ્ઞાનનો ઉપદેશ આપો જેનાથી હું આ કર્મબંધનથી છૂટી જાઉં. ત્યારે જો નારદ મુનિનો ઉદ્દેશ એ નહોતો કે યજ્ઞ બંધ કરાવી દેવા, કારણ કે યજ્ઞ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, પણ નારદ મુનિ સમજાવવા માંગતા હતા કે પશુવધ વાળા યજ્ઞ કરતા ભક્તિ જે છે એ શ્રેષ્ઠ છે. અને પશુવધ શાસ્ત્રમાં લખ્યો છે, ઘણા લોકો એમ કહેતા હોય કે પાછળથી મિક્સિંગ કરી દીધું, આવું કાંઈ નથી. યજ્ઞમાં પશુઓની બલિ આપવામાં આવતી હતી, પણ શું કામ, જ્યારે કોઈ પશુને યજ્ઞમાં બલિ આપવામાં આવે તો એને તરત જ યજ્ઞના માધ્યમથી મનુષ્ય દેહ પ્રાપ્ત થતો, આ વિધિ હતી, યા તો એને ઉચ્ચતર લોકની પ્રાપ્તિ થતી. પણ જેવો કળિયુગ આવ્યો તો આ બંધ થઈ ગયું, પશુઓની હત્યા તો ચાલુ રહી પણ એમાંથી જે મનુષ્યત્વ પ્રાપ્ત થવું જોઈએ અથવા ઉચ્ચતર લોકની પ્રાપ્તિ, આ બંધ થઈ ગયું. એટલા માટે નારદ મુનિ એનું ધ્યાન દોરવા માંગે છે કે જે પશુનો બલિ તમે યજ્ઞમાં આપ્યો છે જો એને મનુષ્ય જીવન ન મળે તો એને હત્યાનો પાપ લાગે છે. અને એટલા માટે નારદ મુનિ આ વિષયને ક્લિયર કરવા માટે, આત્મતત્વનો ઉપદેશ આપવા માટે એમણે પુરંજન ઉપાખ્યાન સંભળાવ્યું. પુરંજન ઉપાખ્યાન દ્વારા રાજા પ્રાચીનબરીને સમજાવ્યું કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ અને આત્માનો ધર્મ છે પરમાત્માની સેવા કરવી. જીવ જ્યારે ભગવાનની સેવામાં લાગે છે ભક્તિ દ્વારા, ત્યારે પોતાના મુક્તિના માર્ગ ઉપર આગળ વધે છે. પ્રાચીનબરીને સમજાવે છે નારદજી કે ભગવાન જે છે એ જ જીવોનું લક્ષ્ય હોવું જોઈએ. જે મંદ બુદ્ધિના લોકો છે એ કર્મકાંડને સર્વે સર્વા માને છે, પણ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય ભક્તિયોગ છે. અને જે લોકો આ ભક્તિયોગને જાણતા નથી એ મોહમાં પડે છે, પાખંડમાં પડે છે. એટલે ભક્તિ શ્રેષ્ઠ સાધન છે અને તમે એ કરો. નારદ મુનિ એક નાનું એવું બીજું આખ્યાન સંભળાવતા કહે છે, એક હરણ છે જે ફૂલવાડીમાં ચારો ચરવામાં વ્યસ્ત છે અને હરણ એટલું કામમાં આસક્ત છે, ત્યાં ભમરાવાનું ગુંજન થઈ રહ્યું છે, એ સંગીતમાં એટલું આસક્ત છે કે એની સામે એક વાઘ ઊભો છે અને એની પાછળ શિકારી છે, પણ એનું ધ્યાન નથી, એ તો ચરવામાં જ વ્યસ્ત છે. તો આનો અર્થ શું છે? હરણ જે છે ને એ આપણે છીએ અને જે ચારો જે છે ને એ છે ભોગ. ભમરાનું જે ગુંજન છે ને એ છે પરિવારની આસક્તિ, અને એ આસક્તિના કારણે કાળરૂપી જે વાઘ અને શિકારી આપણી આગળ પાછળ ઊભા છે, આ રાત દિવસ જે આપણું આયુષ્ય કાપી રહ્યા છે છતાં આપણને આની ખબર નથી. તો આ રીતે નારદજી કહે છે કે સંસારી જીવન, કર્મફળની આસક્તિ છોડી અને ભગવાનનું ભજન કરો. ત્યારે પ્રાચીનબરી કહે છે કે મારા જે સકામ કર્મના ઉપદેશવાળા ગુરુઓ જે હતા એણે તો આવો ઉપદેશ કોઈ દી આપ્યો નહીં મને, એનો મતલબ કે આ જ્ઞાન એને જ ખબર. મને હવે ભક્તિ અને કર્મકાંડ વચ્ચેનો તફાવત સમજાઈ રહ્યો છે. ત્યારે એ રાજા કહે છે કે આ શરીરમાં કરેલા કર્મ આત્મા બીજા શરીરમાં શા માટે ભોગવે છે, પહેલું શરીર તો નાશ થઈ ગયું છે. ત્યારે નારદ મુનિ એને સ્થૂળ સૂક્ષ્મ અને કારણની આ ત્રણ જે શરીરો છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, ત્રણેય શરીરોની સમજ આપી, આત્મતત્વ સમજાવી અને કીધું કે હે પ્રાચીન ભરી, તું ભજન કર, ભગવાનના ધામમાં આવ્યો ન્યા આપણી ફરીથી મુલાકાત થશે. કારણ કે નારદજી તો ઓલ યુનિવર્સ પરમિટ છે, ભગવાનના ધામથી લઈને ગર્ભોદક સમુદ્ર સુધી ક્યાંય પણ આવ જાવ કરી શકે છે. નારદ મુનિ ત્યાંથી સિદ્ધ લોકમાં ગયા. રાજા પ્રાચીનબરીએ પોતાના પુત્રોને રાજ્ય આપી, તપસ્યા કરી, ભગવાનના ધામને પ્રાપ્ત કર્યું. એમના જે પુત્રો હતા પ્રચેતાઓ, એણે પણ ભગવાનને પ્રસન્ન કર્યા, ભગવાનના ધામને પ્રાપ્ત કર્યું. અને આ પ્રચેતાઓથી અને મારિશા નામની કન્યાથી દક્ષ પ્રજાપતિનો ફરીથી જન્મ થયો. અને આ ઈ જ દક્ષ છે
જેણે શિવજીના અપરાધથી પહેલા શરીરનો ત્યાગ કર્યો. એણે ઓલું બકરાનું માથું લગાવ્યું ને પછી રોજ ઉઠીને જોવે કાચમાં તો થોડુંક જામ્યું નહીં, તો એ શરીરનો ત્યાગ કરી દીધો દક્ષ પ્રજાપતિએ. એનો ફરીથી જન્મ થયો પ્રચેતાઓના પુત્ર તરીકે, અને ત્યારે પ્રાચેતસ દક્ષના નામથી પ્રસિદ્ધ થયા. અને બ્રહ્માજી એમને આજ્ઞા આપી સૃષ્ટિ કરવાની, તો બ્રહ્માજીની આજ્ઞા અનુસાર સૃષ્ટિના કામમાં લાગી ગયા. તો આ રીતે રાજા ઉતાનપાદના વંશને સુખદેવ ગોસ્વામીએ શ્રવણ કરાવ્યો. પ્રિયવ્રત મહારાજના વંશની કથા આપણે આવતીકાલના સત્રમાં શ્રવણ કરીશું. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 માટે બધા પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાય. યજમાન પરિવાર આરતી માટે આગળ ઉપસ્થિત થાય. ભાગવત ભગવાન કી હૈ આરતી, પાપીઓ કો પાપ સે હૈ તારતી. શ્રી ભાગવત ભગવાન કી હૈ આરતી, પાપીઓ કો પાપ સે હૈ તારતી. અમર ગ્રંથ યહ મુક્તિ પંથ યે પંચમ વેદ નિરાલા, નવ જ્યોતિ જલાને વાલા, નવ જ્યોતિ જલાને વાલા, નવ જ્યોતિ જલાને વાલા, નવ જ્યોતિ જલાને વાલા. હરિ નામ યહી હરિ ધામ યહી, હરિ નામ યહી હરિ ધામ યહી, હરિ નામ યહી હરિ ધામ યહી, હરિ નામ યહી હરિ ધામ યહી. જગ કે મંગલ કી આરતી, પાપીઓ કો પાપ સે હૈ તારતી. શ્રી ભાગવત ભગવાન કી હૈ આરતી, પાપીઓ કો પાપ સે હૈ તારતી. શાંતિ ગીત પાવન પુનીત, પાપો કો મિટાને વાલા, હરિ દર્શ કરાને વાલા, હરિ દર્શ કરાને વાલા, હરિ દર્શ કરાને વાલા, હરિ દર્શ કરાને વાલા. યે સુખ કરની યે દુખ હરની, યે સુખ કરની યે દુખ હરની. શ્રી મધુસૂદન કી આરતી,
पापियों को पाप से है तार की श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती ये मधुर बोल जग बंद खोल सन मार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला बिगड़ी को बनाने वाला बिगड़ी को बनाने वाला बिगड़ी को बनाने वाला प्रभु राम यही घनश्याम यही प्रभु राम यही घनश्याम यही प्रभु की महिमा की आरती पापियों को पाप से है तारती श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय जय प्रभुपाद प्रभुपाद हरि बोल हरि बोल हरि बोल गौर हरि बोल देवास्तान धर्मान प्रथमान्याशन्न तिहना कम महिमानः फचन्त त्रपूर्वे शाद्याः शन्त देवा हरि ओम एकदंदाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् हरि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् हरि ओम महालक्ष्मी च विद्महे विष्णुपत्ने च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् हरि ओम नंदनंदनाय विद्महे यशोदानंदनाय धीमहि तन्नो श्री कृष्ण प्रचोदयात् सेवंति कावकुल चंपक पाटलाव जय पुन्नाग जाति कर वीर रसाल पुष्पै विल प्रवाल तुलसी दल मंजरी वी त्वां पूजयाम जगदीश्वर मे प्रसीद नाना सुगंध पुष्पाणि यथा कालो भवान च पुष्पाजलिर्मया दत्त ग्रहण परमेश्वर मंत्र पुष्पांजलि समर्पयामि बोल भागवत भगवान की जय परम पूज व्यास जी महाराज की सद गुरुदेव भगवान की जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्याम धर्म की जय हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो गौ माता की जय हो सनातन धर्म की जय हो पार्वती बताए हर हर, हर महादेव सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयौ सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् भागवत ॐ शांति शांति सुशांति भवतु हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे 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 कृष्णा हरे हरे कृष्णा
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम हरि बोल